સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે.
Thank you.
પ્રેરણા કરી છે ભગવતી, અને નક્કી કહી દીધું કે આવતા ચૈત્ર મહિનામાં મહાદેવભાઈ ન્યાય દેવી ભાગવત એને જાહેર કરી દીધું. મેં મુહૂર્તો આપેલા હતા બધામાં, એટલે પછી વિચાર કર્યો કે માતાજી આદેશ કર્યો પણ મુહૂર્તો આપેલા છે, તો વિચાર કર્યો કે ભલે મુહૂર્તો આપેલા હોય તો જેમ અમાસથી શરૂઆત થાય એમ એક દિવસ આગળ 14 કથા ચાલુ થાય, પણ કથા તો તમારે ચૈત્ર મહિનામાં અહીંયા જ કરવાની છે. એટલે આ જ સમયે અમારું મુહૂર્ત સીમાર ગામમાં હતું. સીમાર ગામના યજમાનને મેં કહ્યું કે માતાજીનો આદેશ છે, એટલે જો તમે આ મુહૂર્ત બદલાવી શકો તો હું નવરાત્રિમાં જ્યાં ગાથા ગાઈ શકું. અને વાસ્તવિકમાં તમે એક વખત, મારી નમ્ર અરજ છે આપ સૌને, એક વખત આ દેવી ભાગવતનું શ્રવણ કરો. હું પૂજ્ય કાર્યબાબ કર્યું હતું ત્યાંથી સીધું, મેં આસો નવરાત્રિમાં ત્યાં કર્યું હતું, ત્યાં ભગવતીમાં ખોડિયારને સંભળાવ્યું હતું. આસો નવરાત્રિમાં ત્યાં સંભળાવ્યું હતું, અને ચૈત્ર નવરાત્રિમાં માં પીઠળને સંભળાવીશ. એટલે 9 દિવસ સુધી બધા કામો છોડીને એક વખત દેવી ભાગવત સાંભળતું. કેવા ચરિત્રો છે ભગવતી, અને મને તો આનંદ એવા માટે થાય કે મારી માની માં એટલે ભગવતી છે. મારી માં ભગવતીના ઉપાસક છે, માં દેવીના ઉપાસક છે, એટલે મારી માની માં છે આ. મારી માની માં એવી ઈષ્ટા ભગવતીનું આખું વર્ણન છે. એટલે હે માં સરસ્વતી, મારી વાણીને તું અલંકૃત કરજે. હું દેવી ભાગવત ગાવા જઈ રહ્યો છું, તો સરસ્વતી તું જ આવીને બોલજે એવી પ્રાર્થના સાથે મંગલાચરણ કર્યું છે. સૃષ્ટો યા સર્ગરૂપા જગદવનવિધો પાલનીયાચરો સંહારે ચાપ્યસ્યા જગદિદમખિલમ ક્રીડનં યાપરાયા પશ્યંતિ મધ્યમાધો તદનુ ભગવતી વૈખરી વર્ણરૂપા ત્યાંથી જે વાણી નીકળે ને પરા નામની વાણી છે. નાભી, નાભી માંથી જે નીકળો એ પશ્યંતિ નામની વાણી છે. મધ્યમાં હૃદયાગ્નેયા, હૃદયમાંથી નીકળે મધ્યમાં છે, અને અહીંયા કંઠ દેશતઃ જે નીકળે ને વૈખરી કહેવાય. આ ચારેય વાણી આપ જ આપનારા છો. આ સૃષ્ટિની ઉત્પત્તિ કરવામાં જે શક્તિ પ્રદાન બ્રહ્માજીને આપે કરી છે, એ શક્તિ જો ન હોય તો બ્રહ્માજી પણ સૃષ્ટિનું સર્જન ન કરી શકે. એવા બ્રહ્માને સૃષ્ટિ સર્જન માટે શક્તિ આપનારા હે ભગવતી, મારી વાણીને અલંકૃત કરો. આખી દુનિયાનું પોષણ કરે એવી જગદ અન વિધૌ, આખી દુનિયાની પાલની જે પાલન કરનારી શક્તિ છે એ પણ ભગવતી તમે છો. આખી દુનિયાને સંહાર કરવા વાળી રૌદ્રી રુદ્રની શક્તિ પણ તમે છો. એટલે હે, તમારા માટે ક્રીડનમ યા પરાખ્યા, તમારા માટે સાંજે જે લોકો આવે ને પ્રસાદ લઈને જાય એની ભુવાતાની ઈચ્છા છે.
એટલે સમજવાનું કે માં પીઠળનો હુકમ છે એમ સમજવાથી, એટલે એ જ પ્રસાદી દ્વારા જ આપણી બુદ્ધિ શુદ્ધ થાય. અને પ્રસાદ દ્વારા બુદ્ધિ કેમ શુદ્ધ થાય, મહાત્મ્યમાં છે આ વાત આમાં જ વર્ણી લીધી છે. સુત પૌરાણિક આદિ બધા ઋષિઓ બેઠા છે, અને ઋષિઓ બેઠા છે એની વચ્ચે 88,000 ઋષિઓની વચ્ચે સુત પૌરાણિક છે. અને એ સુત પૌરાણિક જ્યારે વ્યાસ ગાદી પર બેઠા છે, જયારે નૈમિષારણ્યના જંગલમાં 88,000 ઋષિઓમાંથી સૌને ઉભા થયા, આપે અમને સંભળાવ્યું છે શિવ પુરાણ, રુદ્રાક્ષ નો મહિમા, ભસ્મ નો મહિમા, શિવની ગાથા બધી સંભળાવી છે. પણ હવે અમે શિવની ગાથા નહીં, અમે એ શિવની શક્તિની ગાથા સાંભળવા માંગીએ છીએ કે એ શક્તિનું ચરિત્ર કેવું છે. અને ત્યારે એ શક્તિના ચરિત્ર માટે સુત પૌરાણિક કહે કે શક્તિનું ચરિત્ર સંભળાવીશ, પણ હું તમને સાવધાન કરી દઉં છું, આ શક્તિનું ચરિત્ર છે એ કોઈ સામાન્ય ચરિત્ર નથી. આ શક્તિના ચરિત્રથી માણસના જીવનની બે વસ્તુઓ પ્રાપ્ત થાય. બીજી બધી કથાઓ ફક્ત મુક્તિ જ આપે, પણ આ દેવી ભાગવતની કથા ભુક્તિ અને મુક્તિ બંને આપે. તમે દેવી ભાગવત સાંભળો તો ભોગ પણ ભોગવો, છેલ્લે ભોગ ભોગવીને ભગવતીના ધામમાં પણ જાઓ. 18 પુરાણોની રચના, મહાભારત જેવા ગ્રંથ પછી પણ સામાન્ય લોકોને ભુક્તિ અને મુક્તિ બંને મળે ને, એટલે કૃપા કરવા માટે એ વ્યાસજીએ આ દેવી ભાગવતની રચના કરી. અને આ દેવી ભાગવતની રચનામાં વિશેષતા શું છે એ જાણવા માટે બરાબર 12 નો સમય થઈ ગયો, બરાબર 3 વાગે 2 કાંટાઓ ભેગા થઈ ગયા, એટલે અમારે દ્વારિકામાં પણ આરતી થતી હશે ને અમારા સોમનાથમાં પણ આરતી થતી હશે. હરિ ને હર બંને ભેગા થાય, અને દેવીના આપણી આજુબાજુમાં જો કોઈ શક્તિપીઠ મનાતું હોય, જ્યાં માતાજીનો ઉદર એટલે જ્યાં માતાજીનું પેટ પડ્યું છે એ બીજું કોઈ સ્થાન નહીં, ગિરનાર છે ને ગિરનારમાંથી અંબાજીએ કદાચ હુકમ કર્યો હશે અને મહાદેવગીરી બાપુ આશીર્વાદ આપવા માટે પધાર્યા છે, તો આ અંબાનો જ આશીર્વાદ માની આપણે ગ્રહણ કરવાના છે. અને 2 મિનિટ માટે ભગવતીનું સ્મરણ, ભગવતીના નામ સ્મરણ સાથે કથાને વિરામ, બરાબર 3 વાગે કથાના પંડાલમાં દેવીનું સ્મરણ કરવા માટે. દેવી ભાગવતમાં વિશેષતા શું છે, 3 મહાત્મ્ય આપેલા છે અને 1 બાપુ ગિરનારનું છે, કુમુદ પર્વતનું મહાત્મ્ય છે 3 માધ્યમમાં. 1 કૃષ્ણનું મહાત્મ્ય, કે કૃષ્ણ ઉપર મહામારી આવી ત્યારે કૃષ્ણ મહામારીમાંથી કેમ બચ્યા, કૃષ્ણએ પણ ભગવતીની આરાધના કરી હતી, વસુદેવ અને યાદવોએ પણ ભગવતીને યાદ કરી હતી, પહેલું વહેલું દ્રષ્ટાંત છે. બીજું દ્રષ્ટાંત છે કે બીજા કોને કોને ઉપાસના કરી ત્યારે એ જેલની અંદર રહેલા વસુદેવ અને દેવકી જે હતા એને ગર્ગાચાર્યને પ્રાર્થના કરી હતી, અને ગર્ગાચાર્યએ ભગવાનની ઉપાસના કરી હતી. એ કેવી રીતે કરી એ બપોરના સત્રમાં અત્યારે 2 મિનિટ માટે નારાયણીનું સ્મરણ. નારાયણી 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 એક નામ હતું યવનગઢ,
એક નામ હતું સુવર્ણગીરી નગર, એક નામ હતું ઉગ્રસેન ગઢ, એક નામ હતું જુનાગઢ નું ખેંગાર ગઢ, એક નામ હતું મુસ્તફાબાદ જુનાગઢ નું, એક હતું કિલ્લા એ ગિરનાર, અને એક સાર્વભૌમ નરેન્દ્રપુરમ એવું નામ હતું, અને પછી થયું જીર્ણ દુર્ગ, અને એમ થતા હતા ગુજરાતી માં આવી ગયો જૂનો ગઢ, અને એમ થતા હતા જુનાગઢ આવ્યું. એ જુનાગઢ ગિરનાર થી પૂજ્ય બાપુ પધાર્યા છે. તો અંબા નારાયણ ના નામ સાથે મેં જુનાગઢ વિશે પણ લખ્યું છે. પણ 3 વાગે સભાપતિભ્યશ્ચ. દરેક શ્રોતાજનોને નિવેદન છે કે જે જૂનાગઢની વાત કરી છે, સંતોની ભૂમિ અને એવા ગરવા ગિરનારની ગોદમાંથી પરમ પૂજ્ય અવધૂત આશ્રમથી પધારેલા આપણા મહાદેવગીરી બાપુ, એને પેલા તાલીઓના નાદથી વધાવશું. ઘણા બધા કામ હોવા છતાં, ગૌશાળા પાઠશાળા આશ્રમની જવાબદારી હોવા છતાં, કે હું પહેલા દિવસે જાઉં પોથી યાત્રામાં જોડાઉં, અને અવિરત પોથી યાત્રામાં આપણા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી, આપણા ભુવાતા શ્રી કેશર બાપા સાથે રહ્યા, અને જેની વાણી સાંભળવી એ પણ લાવો છે. સંત ચટકો લાગ્યા વિના નહીં મળે નંદકુમાર, એવી રીતના આ સંતો એવા છે કે તમારું સારું થાય એમ નહીં, તમે સરસ આયોજન કર્યું એવું નહીં કહી, પણ તમારું કલ્યાણ. મહાદેવભાઈ ઘણીવાર કહે છે કે આપણે જે ચોકલેટ આપીએ છીએ ને, જે ગોલી આપતા હોય એ ચગરવાની હોય, અમુક અમુક જે કેપ્સ્યુલ હોય એ એમને એમ લેવાની હોય, એ મહાદેવભાઈનું નામ અને મહાદેવગીરીનું નામ બે રાશિ તો સિંહ છે, ગર્જના કર્યા વગર રહેશે નહીં. વધારે સમય ન લેતા, જે સમાજ માટે નીકળ્યા છે, સમાજનું કલ્યાણ કરવા માટે નીકળ્યા છે, એવા મહાદેવગીરી બાપુને તાલીઓના નાદથી વધાવશું. તે નગીચણા ગામ અને સમસ્ત પીઠિયા પરિવારને આશીર્વચન આપશે. પરમ પૂજ્ય મહાદેવગીરી બાપુ, તાલીઓના નાદથી વધાવશું. સર્વમંગલ્યમાંગલ્ય શિવે સર્વાર્થસાધકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા, નમઃસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા, નમઃસ્તસ્યૈ 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 નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદા
બોલો પીઠળ માતકે. કેમ ધીમે ધીમે જઈ, ભૂખ લાગી ને? બહુ વાત હમણાં તમારી ચિંતા કરી કે આ બધાને જમાડીને કહેજો ત્યાં રસોઈ તૈયાર છે. એકવાર એવી જઈ તો બોલો કે રસોઈયાને એમ થાય કે ના ના ભૂખ લાગી જ લાગે છે. બોલો મીરા બાપાની, સદગુરુ મહારાજ કે, કૃષ્ણ કનૈયા લાલ કે. આજના આ શ્રીમદ દેવી ભાગવત મહોત્સવનું પ્રથમ સોપાન શરૂ થઈ રહ્યું છે. આપની સમક્ષ વ્યાસપીઠ પર જેનામાં સમસ્ત વક્તાઓના જે લક્ષણો છે, તમામ લક્ષણો એનામાં છે, એને મહારાજ નામેરી 8 દિવસ સુધી તમને એટલા બધા સરસ મજાના શાસ્ત્રોએ જે તમે ન સમજી શકો એવી ભાષામાં છે, એને સરળ ભાષામાં તમે જે સમજી શકો એવી ભાષામાં રજૂ કરી અને તમને તમારા જીવનમાંથી માં ભગવતી તરફ તમારું પ્રયાણ થાય, તમે અધોગતિમાંથી ઉર્ધ્વ ગતિ તરફ જાઓ, તમારું શ્રેય થાય, તમારું કલ્યાણ થાય. સમસ્ત પીઠિયા પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપર બેસી તમે તો હલી ચકશો, ચલી શકશો, આમ જાશો, એ તો સવારથી બપોરને 3 થી 6 એ તપસ્યા કરી અને તમને કંઈક આપવા માટે પધાર્યા છે એવા શાસ્ત્રીજીના ચરણોમાં મારા વંદન સાથે જય ગિરનારી. સમસ્ત પીઠિયા પરિવાર દ્વારા જે આયોજન થયું છે એમના તમામ વડીલશ્રીઓ, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો, વૈદિક બ્રાહ્મણો, સંગીત વૃંદ, મારી સાથે શ્રીપંત દશનામ જૂના અખાડાના થાનાપતિ ગોવિંદાનંદ ગીરજી મહારાજ અને તમારા બધાની શ્રદ્ધાનું કેન્દ્ર અને તમારી સતત ચિંતા કરેલા એવા પૂજ્ય ભોવાતાને પણ જોરદાર તાળીથી આપણે એમને પણ વંદન સાથે નમન કરીએ. મારે જાજો સમય નથી લેવો કારણ કે ભોજનનો સમય છે, એટલે ભૂખ્યા ભજન હોય ને ગોપાલ, ભૂખ્યામાં કંઈ ભજન થાય નહીં. પણ એટલું ચોક્કસ કહીશ કે આપ બધા ઉપર માં ભગવતીની ચોક્કસ કૃપા છે, એના બહુ રૂડા આશીર્વાદ હશે કે આ વિટમ પરિસ્થિતિની અંદર આ ઇન્ટરનેટ યુગમાં આપ આટલો સમય અહીં કાઢી અહીં બેસી અને તમને એવું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આવા વિદ્વાન વક્તા દ્વારા અને આ યુવાનોના પ્રયાસ દ્વારા અને માં ભગવતીના આશીર્વાદ દ્વારા તમને 8 દિવસ સુધી આ ભાગવત સાંભળવા મળશે. કારણ કે માનસકારે એવું લેખ્યું છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. કથા સાંભળવી ને એ બહુ મોટું સૌભાગ્ય હોય છે. પૂર્વમાં તમે કંઈક બહુ સારા પુણ્ય કર્યા હોય ત્યારે આ યુગમાં કથા સાંભળવા મળે બાકી બહુ દુર્લભ છે. એટલે વિશેષ તો મારે તમને એ કહેવું છે કે 8 દિવસ સુધી તમે શાંતિથી કથા સાંભળજો અને ઉપવાસ ન કહી શકો તો કાંઈ નહીં પણ ડિજિટલ ઉપવાસ ચોક્કસ કરજો. તમને ખબર છે ડિજિટલ ઉપવાસ એટલે શું? મોબાઈલ બંધ રાખજો. એ બહુ મોટો ઉપવાસ એવો ખોલા ઉપવાસ અટાણ થઈ શકે છે શાસ્ત્રીજી, બહુ વહેલા છે કારણ કે અચાનક હું ફલારની એટલી બધી વ્યવસ્થા થઈ ગઈ. પણ આ ડિજિટલ ઉપવાસ આ યુગમાં અઘરા મઘરા છે. 2 કલાક મોબાઈલ બંધ રાખીને શાંતિથી કથા સાંભળવીને એ બહુ મોટી તપસ્યા છે. એટલે યુવાનોને મારી ખાસ કરબદ્ધ પ્રાર્થના, કારણ કે આ વૃદ્ધો તો હવે તમને આશીર્વાદ દેવા માટે છે પણ ખાસી જરૂર તો યુવાનોની છે. અને આ ગામના યુવાનોને, પીઠિયા પરિવારના યુવાનોને હું ચોક્કસ ધન્યવાદ આપીશ. આજ હું જોતો હતો ને મને એમ થયો કે આજે કાળીઓ ઠાકર ખરેખર આનંદ તો થતો જોઈએ, એટલા બધા આનંદમાં હતા અને આમ સોવણીમાં એવા. મેં કીધું હવે જો આ બધા એને વેરાવલની બજારમાં ઉભરાયો કે ને તો 5 લાખ માણસો એમ કહી દે કે આ 5 છોકરા અયરના જાય. કારણ કે એની મૂળ સંસ્કૃતિમાં હતા, એની પાયામાં જે સંસ્કૃતિ છે ને એ સંસ્કૃતિના પરિવેશમાં હતા ને, એનો મને ખૂબ આનંદ હતો. અને મુરલીધર મહારાજને આ ઉપર ખૂબ કૃપા હશે કે આવો આનંદ તમે આ ગામડામાં કરી શકો છો. અને આપ સદભાગી દેશો એટલે કોઈને લખવું પડ્યું કે મન હરે ને માખણ ખાવે ને મધુરી બજાવત વેણ, ધન્ય ભાગ આહિર તણા જ્યાં કૃષ્ણ ચરાવે થે. કાનુડાને તમારી ગાયું સારવાની ઈચ્છાથી આપ કેટલા સદભાગી હશો. પણ ધ્યાન રાખજો કે જે કાનુડા વંશમાં તમે જન્મ્યા છો, જે યદવંશમાં તમારો જન્મ થયો છે, એ આપણે ઊંધા માર્ગે પાછા ક્યાંય ન ચડી જાય, એ પણ તમારે કાળજી રાખવી જ પડશે. મારે ક્યાં જવું અને ક્યાં ન જવું એનો વિવેક ચોક્કસ રાખજો. મારે શું ખાવું અને શું ન ખાવું એની તમારી બુદ્ધિમાં પાસે નિર્ણય લેજો. મારે શું પીવાય અને મારે શું ન પીવાય એનો નિર્ણય ભગવાનને સમર્પિત કરીને પછી લેજો કે મારે આમ કરાય કે નહીં. હું યદવંશમાં જન્મ્યો છું, હું આહિરનો દીકરો છું, મારે આમ ન કરવું જોઈએ એનો વિવેક ચોક્કસ રાખજો. એટલે વિશેષ સમયને લેતા ચોક્કસ તો એટલું જ કહીશ કે આપ જ્યાં જન્મ્યા છો, શાસ્ત્રીજીને પૂછો, એમને ખબર છે એ રોજ વધારે વધારે યજમાનો આહિરોમાં કથા કરે છે કે આખો ભાગવત ગ્રંથ છે ને એ યદવંશની કથા છે.
કોઈ પણ સમાજ હોય એના પિત્રોનો ઉદ્ધાર કરવો હોય ને તો એને પાછળ શ્રીમદ ભાગવત જ કરવું પડે અને વૈદિક બ્રાહ્મણ દ્વારા જ કરવું પડે. આ વિધાન છે શાસ્ત્રોમાં. શ્રીમદ ભાગવત થી જ પિત્રોનો ઉદ્ધાર થાય, પછી સમાજ કોઈ પણ હોય, પણ આખું ભાગવત યદુવંશનો ગ્રંથ છે. તમારી ગાથા કોક ગાય અને ઓના પિત્રોનો ઉદ્ધાર થઈ જાય, તમે કેટલા ભાગ્યશાળી છો. અને પછી ન્યાય વિચાર કરવાનો કે આટલો ભાગ્યશાળી હોય ને પછી આપણે એક હાથમાં કોથળી હોય, લથડિયા ખાતા હોય તો, મોઢામાં માવો ભર્યો હોય ને કાથા આપણે હાલતી હોય તો કેમ કરવું? આપણે બેફામ થઈને ફરતા હોય તો આપણે આપણે શોભા દેતું નથી. આપણા માટે બહુ શરમજનક છે. એટલે વ્યસનથી દૂર રહી અને એવું જીવન બનાવો કે ભગવાન કૃષ્ણને પણ એમ થાય કે મારા સંતાનો પણ આનંદ કરે છે. કોઈ પણ મા બાપની ઈચ્છા હોય ને પોતાનું સંતાન શ્રેય થાય, પોતાનું સંતાન સારું બને, આજ્ઞાકારી બને, તો કોઈ પણ મા બાપની ખુશી થાય. ભગવાન મુરલીધર આપણો બાપ છે, મા ભગવતી પીઠરની આપણી ઉપર કૃપા છે, તો તમારો જીવન ને આજ 8 દિવસનો આનંદ તમે બધા કથામાં બેસો. શાસ્ત્રી જે બહુ કર્યું, પણ હું તમને એથી વિશેષ એ કહું છું કે કથામાં તમે 8 દિવસ બેસો એ સારી વાત છે, પણ કથા તમારામાં બેહે એ મહત્વની વાત છે. પાછા કથા તમારામાં બેહારજો, નથી અહીંથી ઉભા ખકેરા થઈને કે આ લાડવા બહુ રસોઈ, દાળ બહુ વારી કરે, તમને જે અહીંથી કહેવામાં સરળ ભાષામાં છે, પણ એ તમારા જીવનમાં ઉતરે, તમારું કલ્યાણ થાય, તમારું પરિવાર, તમારું સમાજ, તમારું ગામ. હમણાં મેં જોયું હતું ગામમાં પણ સરપંચને મારા ખૂબ અભિનંદન કે એને ગામની શોભા એન્ટ્રી સરસ મજાની આપી. અને કીધું ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ધ લાસ્ટ ઇમ્પ્રેશન, ઇમ્પ્રેશન જ એવી આપી છે કે ગામની ખબર પડી જાય. જાણે કેવું લેખું છે કે કુગ્રામ વાસમ કુલહીન સેવા કુ ભોજનશ્ય ક્રોધ મુખી ચ ભાર્યા મૂર્ખ ચ પુત્ર ને વિધવા ચ કન્યા વિના અગ્નિ પ્રજ્વલંતિ કાય. જે ગામની અંદર સંસ્કાર ન હોય ને એ ગામમાં રહેવું નહીં. ગામની એન્ટ્રી જ એવી છે. અને સરપંચે ખૂબ સારી મહેનત કરી છે, એમને મારા ખૂબ અભિવાદન, જોરદાર તાળીથી એમને આપણે બતાવીએ કે એમની ગામની ચિંતા થઈ છે. એટલે વિશેષ ન કહેતા ભગવાનને ભગવતીને પ્રાર્થના કરીએ કે તમારું બધાનું કલ્યાણ થાય. અને અમે હજી ફરીવાર પાછા આવવાના છે, કારણ કે આજનો દિવસ છે ને ભાવેશભાઈની સ્પેશિયલ લાગણીમાં આવ્યા છે. એટલે પાછી પાછા ફરીવાર આવવાના છે, બધા ઘણા બધા સંતોને લઈને મારી જવાબદારી છે. એટલે પણ 8 દિવસ આપ આનંદ કરો, બીજાને આનંદ કરાવો, અને આનંદમાંથી નિજાનંદ તમારું પ્રયાણ થાય એમાં ભગવતી પાસે પ્રાર્થના. સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પચ્યંતુ, મા કચ્છિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ. આપણા બધા વતી હું કેસર બાપાને વિનંતી કરી તે મહાદેવગીરી બાપુને સાલ ઓઢાડશે. વધારે સમય ન લેતા પરમ પૂજ્ય ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી અને સંતો વૃંદો અહીંથી જઈ રહ્યા છે. ફરી જે પણ ભક્તજનો શ્રોતાજનો છે એને વિનંતી કરું છું કે જેટલા પણ ભક્તજનો શ્રોતાજનો છે એના માટે ભોજનની સુવ્યવસ્થા રાખેલી છે. સામૂહિક ભોજન માટે નિશાળની અંદર રાખવામાં આવેલી છે, અને જે પણ વૈષ્ણવો છે એના માટે ભોજનની વ્યવસ્થા ગૌશાળામાં રાખવામાં આવેલી છે. જે પણ ભક્તજનો છે એને નિવેદન, બરોબર 3 વાગે આપણે ભેગા થઈ જશું. 3 વાગે કથા પ્રારંભ થઈ જશે, 3 થી 6, 6 વાગે કથા વિરામ, સવારનો સમય 9 થી લઈ અને 12 વાગાનો રહેશે. 9 વાગે કથા પ્રારંભ અને 12 વાગે કથા વિરામ. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બરોબર ભેગા થશો 3 વાગે. અંબા શરણમ જગદંબા શરણમ, જગદંબા શરણમ, અંબા શરણમ જગદંબા શરણમ, અંબા શરણમ જગદંબા શરણમ, ઓ અંબા શરણમ જગદંબા શરણમ, અંબા શરણમ જગદ
શરણમ જગદંબા શરણમ અંબા શરણમ જગદંબા શરણમ
ચેતની જાત્રા કરવા ભગ આપ્યા છે તને જાત્રા કરવા ભગ આપ્યા છે તને જાત્રા કરવા ઉડા દોડીમાં બધું કોય મારે હોય મારે બોલમાં
બધા ભગવતીના ભક્તોને વંદન, સાથે સૌને જય અંબે. આપણે મહાત્મ્યમાં પ્રથમ શ્લોક જોયો, વિધિ હરિ ગિરિશા આરાધિતા અલંકરો તું, હે આદ્ય શક્તિ અમારી વાણીને સુશોભિત કરો. અને ઋષિઓ, 88,000 ઋષિઓ જે બેઠા હતા, એણે સ્પષ્ટ ભાષામાં સુત પૌરાણિકને કહ્યું, હવે અમને એવી કથા સંભળાવો, અમે રુદ્રાક્ષનો મહિમા, ભસ્મનો મહિમા, શિવજીનું ચરિત્ર શિવ પુરાણ સાંભળ્યું છે. કદાચ દેવી ભાગવતની આગળ ઋષિઓએ શિવ પુરાણ સાંભળ્યું હશે. સંતો આપણી વચ્ચે છે, માતૃ મંદિરથી બાપુ બતાવ્યા છે તાલીઓના નાદ સાથે. આ કલિકાલમાં માણસને સરળ રીતે સિદ્ધિ પ્રાપ્ત થાય એવો કયો માર્ગ, અને એ જગતના કલ્યાણ હેતુ સુંદર પ્રશ્ન કર્યો એટલે જવાબ આપ્યો છે સુત પૌરાણિકે, કે વ્યાસજી છે વિષ્ણુનો અંશ છે, પિતા પરાશર અને એની પત્ની સત્યવતી બંનેથી જે પુત્ર ઉત્પન્ન થયા એ વ્યાસ થયા, જેણે 4 વેદોનું વિભાજન કર્યું, સંસ્કાર વેદ રહિત શુદ્ર લોકો અને સ્ત્રીઓ માટે ધર્મજ્ઞાન કેવી રીતે થાય એમના માટે ચિંતા થઈને એને પુરાણ સંહિતા બનાવી. 18 પુરાણો મને ભણાવ્યા સુત પૌરાણિક કહે, અને પછી છેલ્લે ભુક્તિ અને મુક્તિ માટે દેવી ભાગવતની રચના કરી, એટલે એક અલગ રીતે બનાવવામાં આવ્યું, પુરાણોથી પણ અલગ રીતે. અને એ દેવી ભાગવતની રચના કરી અને આ કથા જેને સંભળાવી એ જન્મે જઈને સંભળાવી. આ કથાના મુખ્ય શ્રોતા જન્મે જય છે અને એના મુખ્ય વક્તા વ્યાસજી છે. પૂર્વ કાળમાં જન્મે જઈએ જયારે એના પિતાજી પરીક્ષિત ને તક્ષક નાગ કે દમ સાહેબોને મૃત્યુ થયું, 9 દિવસ સુધી આ દેવી ભાગવત સાંભળી અને પોતાના પિતાજીની પાછળ શાક્ત હતો જન્મે જય, દેવીનો ઉપાસક હતો. એટલે જન્મેજય નવાહન પારાયણ 9 દિવસનું આ પારાયણ કરીને છેલ્લે દેવી ધામને પ્રાપ્ત થયા પરીક્ષિત. એ ભક્તિભાવથી જે જે શ્રવણ કરે એને સિદ્ધિઓ મળે છે. સત્યયુગ, દ્વાપર યુગ અને ત્રેતાયુગમાં દરેક ધાર્મિક ક્રિયાઓ હતી, અને એક જ ધાર્મિક ક્રિયા હવે કલિયુગમાં છે. કલિયુગમાં કથા પુરાણોના શ્રવણ સિવાય કોઈ બીજો કોઈ માર્ગ જ નથી. વ્યાસજી સ્પષ્ટતા સાથે કહે છે, કલીમાં કંઈ પણ કરવું હોય તો બસ પુરાણોનું શ્રવણ કરો. જે પુરાણોનું શ્રવણ કરે એને કલિયુગમાં બીજી કોઈ ક્રિયા કરવાની જરૂરિયાત નથી. મનુષ્યોના ઉદ્ધાર માટે બીજો કોઈ ઉપાય નથી. કૃતાદો બહો ધર્મા કલો ધર્મસ્તુ કેવલમ પુરાણ શ્રવણાદન્યો વિદ્યતે ના પરો નૃણા. કૃતાદો બહો ધર્મા, સતયુગમાં બહુ મોટા ધર્મો હતા પેલા. કલો ધર્મસ્તુ કેવલમ, કડીમાં એક જ ધર્મ છે કલિકાલમાં, પુરાણ શ્રવણાદ અન્ય, પુરાણ શ્રવણથી અન્ય બીજો કોઈ મનુષ્ય માટે ધર્મ જ નથી. કળિયુગમાં પુરાણો સાંભળતા જ રહેવા જોઈએ, એટલે જ મને એવું લાગે કે કથાઓ ખૂબ બેસે છે. મનુષ્યના ઉદ્ધાર માટે બીજો કોઈ ઉપાય નથી. જે આચાર વિહીન છે, જે અલ્પજીવી છે, જેને અમૃત રસ ભરેલો જો કોઈ ગ્રંથ હોય તો આ શ્રીમદ દેવી ભાગવત છે. જે આસો મહિના, ચૈત્ર મહિના, વૈશાખ મહિના અને જેઠ મહિનામાં, આ 4 મહિનામાં સાંભળવો સૌથી શ્રેષ્ઠ છે. એમાં નવરાત્રિમાં આ પુરાણ શ્રવણ કરવું દેવી ભાગવત એક તો સૌથી વિશેષ. બીજા કોઈ પણ પુણ્ય કર્મ કરતા નવરાત્રિમાં નવાહન યજ્ઞ એટલે આ પારાયણ સાંભળવું, એ પાપી મૂર્ખ અને મિત્રદ્રોહીને પણ પાપોમાંથી મુક્ત કરે છે. આ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં શ્રવણ કરવાથી. મહામારીનો દોષ આખા દ્વારિકા ઉપર હતો અને દ્વારિકા ઉપર દૂર થયો સુત પૌરાણિક કહે, ભગવતીની કૃપાથી થયું. કહ્યું કેવી રીતે દ્વારિકા ઉપર? તો કે એક મણીના કારણે કૃષ્ણ ઉપર આક્ષેપ આવ્યો હતો, અને એ આક્ષેપ આવ્યો હતો આખું નગર કહેતું હતું કે કૃષ્ણ એ જ મણી ચોરી હોય, કૃષ્ણ એ જ મણી ચોરી હોય.
અને ભગવાન કૃષ્ણ ઉપર મણીનો આક્ષેપ આવ્યો અને 27 દિવસ સુધીનું જે યુદ્ધ ચાલ્યું એ યુદ્ધમાં બધું યાદ આવી ગયું છે. અને વસુદેવજીને થયું એક દિવસ એવું કે સત્રાજીત નામનો રાજા, અને આ સત્રાજીત નામનો રાજા એટલે જેની પાસે સ્યમંતક મણી હતો, જેને સૂર્યની ઉપાસના કરી, અને સૂર્યની ઉપાસના એટલે કોઈ સામાન્ય ઉપાસના નહીં, એમ કહી શકાય કે સૂર્યને નાભિ સુધી ઉભા રહી સમુદ્રમાં અને સાધના કરી હતી આ સત્રાજીત નામના યાદવ સેનાપતિએ. જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય અને આસો સુદ આઠમના દિવસે સોનાના સિંહાસન ઉપર દેવી ભાગવત રાખીને અર્પણ કરવામાં આવે તો ભગવતીનો દૂત બની જાય છે, અને કદાચ કરી ન શકો તો દેવી ભાગવતના અડધા શ્લોકનું પણ જો પારાયણ કરે, કાકવંધ્યા, જેને એક જ બાળક જન્મીને પછી બાળક જન્મ ન આપતા હોય એવી સ્ત્રી સાંભળે તો એ બાળકને જન્મ આપી શકે છે. જેના બાળક મૃત્યુ વારંવાર મૃત્યુ થતું હોય જે બાળકનું, એ બાળ મૃત્યુ અટકાવવા માટે પણ દેવી ભાગવત સંભળાય, કારણ કે એવું મૃત્યુ અપનાવવા માટે એક વખત માં દેવકીએ પણ આ અંબિકાનું આરાધન કર્યું હતું, અને ભગવાન કૃષ્ણએ પણ. ત્યારે ઋષિઓએ પૂછ્યું છે કે કૃષ્ણએ ક્યારે માતાજીનું આરાધન કર્યું, શા માટે કૃષ્ણ પાછા ન ફેર્યા, ક્યાંથી પાછા ન ફેર્યા, અને દ્વારિકાવાળાને આ દેવી ભાગવત બેસાડવું પડ્યું એનું કારણ શું? ભોજ વંશી રાજા હતો સત્રાજી, સૂર્યની આરાધના કરી છે નાભિ સુધી ઉભા રહીને, બે હાથ ઊંચા અને વિભ્રાટ બૃહત પીબતુ સૌમ્યમ મધવા યુર્ધ્વજ્ઞ પતા વિવૃતમ વાત જૂતો જો અભિરક્ષિત્મના પ્રજા ઉપોખ પુરુધા બિરાજતિ. સતત સૂર્યનું આરાધન કર્યું. આજે પણ આ મૈત્રી સૂક્તના જો 70,000 પાઠ કરવામાં આવે તો ભગવતી સાક્ષાત સૂર્યનારાયણ સાક્ષાત પ્રસન્ન થાય, અને આ સૂક્તથી સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને એને એક સ્યમંતક નામનો મણી આપ્યો, જે મણી રોજ 8 બાર સોનું આપે, અને 8 બાર સોનું આપે એટલે 1 ભાર બરાબર 20 તોલા, 160 તોલા રોજ માટે આપે. અને એ મણી આપવામાં આવ્યો બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવડાવ્યું, એને પૂજાની અંદર સ્થાપિત કરવામાં આવ્યું. આ મણીની વિશેષતા એ કે જ્યાં એ મણી હોય ત્યાં રોગચાળો ન થાય, જ્યાં એ મણી હોય ત્યાં દુષ્કાળ ન પડે, જ્યાં એ મણી હોય ત્યાં ઉત્પાત ન થાય. અને આ મણી પૂજામાં રાખવો જોઈએ અને સ્વસ્તિ વાચન કરાયું બ્રાહ્મણો પાસે. અને એક દિવસ બધાને બતાવવાનો શોખ જાગ્યો એટલે ગળામાં પહેરીને ગયો સત્રાજી સુધર્મા નામની સભામાં, જે આજે જગત મંદિર દ્વારકાધીશનું મંદિર છે, ત્યાં એ જગત મંદિરમાં દ્વારકાધીશ સુધર્મા નામની સભા ભરતા. કથા અહીંયાથી ચાલુ થાય છે દેવી ભાગવત. અને જેવો એ સ્યમંતક મણી સત્રાજીત પહેરીને આવ્યો છે, દ્વારકાધીશ જોવા માંડી ગયા કે આ તો કોઈ સૂર્ય આવે છે કે? કોઈ કહ્યું સૂર્ય નહીં, આ સત્રાજીત આવે છે, એની પાસે સ્યમંતક નામનો મણી છે જે રોજ 8 વાર સોનું આપે, અને 8 વાર સોનું આપે એટલે એટલો બધો એ ચમકદાર છે, જ્યાં હોય ત્યાં રોગચાળો ન થાય, દુષ્કાળ ન થાય. દ્વારકાધીશ કહે જો 8 વાર સોનું આપતો હોય તો આપણા રાજમહેલમાં જમા કરાવી દે, આખી દ્વારિકા સોનાની થઈ જાય. સૂર્યનારાયણની ઉપાસના, અને સૂર્યનારાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો 8,66,000 માઇલ જેનો વ્યાસ છે, જેનો આખો સંપૂર્ણ વ્યાસ સૂર્યનારાયણનો જોઈએ તો 8,66,000 છે. ને આપણી પૃથ્વી કેવડી છે? પૃથ્વીનો માપ લઈ તો 7,926 માઇલની પૃથ્વી છે. આવી તો ઘણી બધી પૃથ્વી આવી જાય, ખાલી 7,926 માઇલ એવડી પૃથ્વી છે, ને સૂર્ય છે એ 8,66,000 માઇલનો છે. કેવડી પૃથ્વી ને કેવડો સૂર્ય, છતાં પણ ગજબ છે. 13,00,000 પૃથ્વીઓ સમાઈ જાય એવડો મોટો સૂર્ય છે. એ સૂર્યની કૃપા થઈને જે મણી આપ્યો એ 8 વાર સોનું આપતો, પણ ભગવાન દ્વારિકાધીશે સત્રાજીતને કહ્યું કે સત્રાજીત, તું એક સુખી થઈશ તો એ તો દુઃખનું કારણ બનશે, કોઈ તને મારી નાખવા માટે તૈયાર થશે, તારી પાસે આવી દુર્લભ વસ્તુ છે તો એ વસ્તુ રાજ્યમાં જમા કરે, રાજા એનું સંરક્ષણ કરી શકે,
અને આને એવું લાગ્યું કે કૃષ્ણ પડાવી લેવા માંગે છે. કહ્યું કે હું શા માટે આપું રાજ્યને, મેં મહેનત કરી છે, મેં ઉપાસના કરી, મેં સાધના કરી છે. ભગવાનની વચ્ચે બોલવાનું થયું અને રાજસભા છોડીને સત્રાજી જતો રહ્યો. એ ભોજ વંશી હતા. યાદવો પણ અલગ અલગ પ્રકારના છે, ભોજ વંશી, વૃષ્ણી વંશી, અંધક વંશી, 10 પ્રકારના યાદવો છે. અને એમાં ભોજ વંશી સત્રાજીત નામનો એ સેનાપતિ હતો. એ યાદવ સેનાપતિ સ્વીકારું જતા રહ્યા. ક્યારેક વિચારવું કે અખિલ બ્રહ્માંડના માલિકનું પણ કોઈ માયનું નહોતું, ક્યારેક આપણું ન માને તો એમાં કઈ બહુ દુઃખ નહીં કરવું. આ ચરિત્ર સમજાવે. જાહેર સભામાં ભગવાનને ના પાડી દીધી. ભગવાનને વિચાર સારો આપ્યો હતો કે તમારી પાસે શક્તિ ન હોય તો તમે સાચવી ન શકો. ગામના અમુક નાના માણસને 1 કરોડ રૂપિયા આપી દો, ન સાચવી શકે. આવી અમૂલ્ય મણી તું નહીં સાચવી શકી, રાજ્ય સત્તામાં જમા કરી દે, બધા સુખી પણ થાય અને તારી ઉપર આફત ન આવી જાય. ક્યારેક તમારી પાસે નાનકડા માણસ પાસે મોટી વસ્તુ આવી ગઈ તો એને પડાવવા માટે આપણું ગામ ભેગું થાય. જે સામાન્ય લોકો આવી બધા એને દબાવે. ભગવાને આ વાત સમજાવી પણ સમજો નહીં. એ જતો રહ્યો સત્રાજી અને સારી વસ્તુ બધાને બતાવવાની ઈચ્છા થઈ. ગામમાં 1 જ સોનાનો હાર હોય પણ આખું ગામ પહેરીને જાનમાં જતું હોય, જેના લગ્ન થાય 1નો 1 હાર પહેરીને જતા હોય, એમ સમંતક મણી પહેરીને એનો ભાઈ પ્રસેન ગયો છે, સત્રાજીતનો ભાઈ, કે હું ક્યાંક બતાવી જાઉં. બીજા ગામમાં ક્યાંક જતો હતો, ગળામાં એ મણી પહેર્યો. મણી પહેરીને જયારે જતો હતો, એ ભાદરવો મહિનો હતો અને ભાદરવા મહિનામાં એનું મૃત્યુ થયું. 5-6 દિવસ સુધી આવ્યો જ નહીં. અને એ સમયમાં ભગવાન દ્વારિકામાં ગૌશાળામાં દર્શન કરવા જતા હતા. એ દિવસે ભાદરવા સુદ ચોથ હતી અને ભાદરવા સુદ ચોથના દિવસે જે પણ ચંદ્રમાના દર્શન કરી લે એના ઉપર 1 જ વર્ષમાં કલંક આવે. અને વરસાદ થયો તો ગાયના ખરીની નિશાની હતી, એ નિશાનીમાં પાણી ભરાઈ ગયું, ખાબોચિયામાં ચંદ્રના દર્શન કૃષ્ણથી થઈ ગયા. અને ભગવાન ઉપર 1 જ વર્ષમાં આક્ષેપ આવવાનો હતો. એટલે ભગવાને વિચાર્યું કે હવે આક્ષેપ તો આવશે, ત્યાં આવી ગયો કે મારો ભાઈ પ્રસેન ઘણા સમયથી દેખાતો છે નહીં, કદાચ આ કાળિયાએ જ મારા ભાઈને માર્યો હોય. નાનપણમાં જે માખણ ચોરતો નહીં અત્યારે મણી ચોરે છે, મારા ભાઈને મારીને મણી આને જ ચોર્યો હોય, એને મણી ઉપર જ ક્યારની દ્રષ્ટિ હતી. અને આખા દ્વારિકામાં વાતો થવા માંડી કૃષ્ણની. બધા કહેવા મને કદાચ ચોર હોય જ હો. અને ફરતા ફરતા કૃષ્ણ પાસે જયારે વાત પહોંચી, કૃષ્ણે કહ્યું કે હું આના માટે સેજ પણ ધૈર્ય ગુમાવ્યું નહીં. ભગવાન ધૈર્ય ગુમાવ્યા વિના આ મહાપુરુષ બધા યાદવ સેનાપતિને લઈને ચાલતો છે. કઈ દિશામાં ગયો તો પ્રસન્ન? કોઈ કહ્યું કે ઉત્તર દિશામાં ગયો. અને એ ઉત્તર દિશામાં પોતે પોતા યાદવ સેનાપતિને લઈને ભગવાન ગયા છે. થોડે દૂર ગયા ને ત્યાં તો પ્રસન્નની લાશ મળી છે. લાશમાં જોયું તો ગળામાં 1 દોરો હતો, પણ એ દોરીની અંદર ક્યાંક મણી હતો નહીં. આજુબાજુમાં જોયું તો મણી જોવા ન મળ્યું, પણ આખું શરીર સિંહના નખોથી ફાડેલું હતું. કોઈ સિંહે મારી નાખ્યો હતો, પણ ચોમાસામાં સિંહના પગલા જોયા ને સિંહના પગલા જતા હતા. એ ચોમાસામાં સિંહના પગલાની પાછળ ગયા કે આગળ ગયા, ક્યાં સિંહને પણ મરેલો જોયું. આજુબાજુમાં મણી જોયો તો ક્યાંય મણી દેખાણો નહીં. એ સિંહને કોઈ રીછે મારી નાખ્યો હતો. એ રીછના પગલે ગયા અને જેવા અંદર ગયા, લગભગ એ દિવસ ભાદરવા સુદ દસમ જેવો દિવસ હશે, 10-11 દિવસ. અને એ 10-11 દિવસ ઉપર ભગવાને એક ગુફાની અંદર પ્રવેશ કર્યો યાદવ સેનાપતિઓ સાથે. પણ એટલું બધું અંધારું, ક્યાંય રસ્તો જડે નહીં. ભગવાન પાછા બહાર આવ્યા. બહાર આવીને કહ્યું કે હું એકલો જઈશ, આક્ષેપ મારા ઉપર છે. હે યાદવ સેનાપતિઓ, તમે બહાર ઉભા રહો, કદાચ 12 દિવસ સુધી હું ન આવું તો સમજવાનું કે મારું મૃત્યુ થઈ ગયું. તમે દ્વારિકા જતા રહેજો. અને એ સમયે ભગવાન જેવા અંદર ગયા એની સાથે નાના એવા રીંછના બચ્ચાઓ એ મણીથી રમતા હતા. અને ભગવાને જેવો જે મણી હાથમાં પકડ્યો, એ સમય તો કોલાહલ થઈ ગયો. બાળકો રડવા માંડી ગયા. રીંછના બાળકો રડવા માંડ્યા. અને અંદરથી રીંછ આવ્યો છે, એ બીજો કોઈ નહીં, પૂર્વજન્મનો જામવાન હતો, જે રામા અવતારમાં હતો, જે વામન અવતારમાં હતો અને જે કૃષ્ણ અવતારમાં હતો. આ જામવાન અગ્નિનો દીકરો છે. અગ્નિ દેવતા એક અપ્સરાથી ઉત્પન્ન કરવામાં આવ્યો આ દીકરો. પણ જયારે રામા અવતારમાં હતો ત્યારે વિચાર આવતા હતા કે ઓહો, ભગવાન આમ ધનુષ્ય ચડાવે અને બાજુઓ ઊંચી થાય, એટલે એમ થાય કે ભગવાનની સામે જો હું હોત ને તો હું એની સામે મલ યુદ્ધ કરે. વિચાર કરે કે ભગવાનમાં કેવું બાહુબળ છે. એક એ વિચારને એક અભિમાન આવી ગયું જામવાનને કે હું ન હોત તો ભગવાન જીતે જ નહીં. એ હેતુથી
બંને સામ સામે યુદ્ધ કર્યું અને યુદ્ધ થયું એમાં 12 દિવસ જતા રહ્યા. યાદવ સેનાપતિ હોય 13 દિવસ સુધી રાહ જોઈ ને 13મા દિવસે બધા લોકો રડતા રડતા પહોંચી ગયા છે દ્વારિકામાં. અને વસુદેવને આ સમાચાર મળ્યા, વસુદેવની આંખોમાંથી પાણી વહી ગયા અને રડતા રડતા કહ્યું કે હવે દ્વારિકા એમને ભગવાન વિનાનું અધૂરું લાગે છે, આપણે બધા પણ જતા રહીએ. એ રડતા હતા ત્યારે એક મહાપુરુષનું અવતરણ થયું નારાયણના નામ સ્મરણ સાથે. નારાયણ નારાયણ કહેતા નારદજી આવ્યા છે. નારદજીને રડતા જોયા, નારદજીએ રડતા જોયા વસુદેવને, કહ્યું કે શા માટે રડો છો? કહ્યું કે બસ મારો પુત્ર કૃષ્ણ મણી લેવા માટે ગયો છે, એક ગુફામાં 12 દિવસથી બહાર નથી નીકળ્યો, હવે અમારા હાથથી જતો રહ્યો છે, અમારા દ્વારિકા ઉપર મહામારી આવી છે. ત્યારે કહ્યું કે આ મહામારીને દૂર કરવી હોય તો મહામાયાનો આશ્રય લેવો પડે અને આ મહામાયાની જો ઉપાસના કરો તો મહામારી દૂર થાય. અંબિકા છે એ આપત્તિ દૂર કરવાનો અવસર આપે છે. આ અંબિકાનું આરાધન એ આપત્તિને દૂર કરવાનું આરાધન છે. એટલે આપણી દુર્ગતિ જો મટાડી હોય તો દુર્ગા પાસે જવું જોઈએ. આવો બધા મારી સાથે આપણે દેવી ભાગવતનું પારાયણ કરીએ. એ દિવસ બીજો કોઈ નહીં, આસો સુદ એકમ હતી, આસો નવરાત્રી હતા. ભાદ્રપદ માસ પૂરો થયો અને ભાદ્રપદ માસની શરૂઆત પૂરી થઈને આસો માસની શરૂઆતમાં પહેલું નવરાત્રી આવ્યું, પેલું નોરતું આવ્યું. એ દિવસે દ્વારિકામાં આખો મંડપ સજાવવામાં આવ્યો, દ્વારિકાવાળાઓ બધા ટોટલી લોકો બેસી ગયા અને વ્યાસપીઠ ઉપર સ્વયં નારદ બેઠા છે અને મુખ્ય શ્રોતાના રૂપમાં વસુદેવ પોતે બેઠા છે. દ્વારિકાધીશના પિતાશ્રી યાદવો પણ બેસી ગયા. મહામારી દૂર કરવી તો કેમ દૂર કરવી? આપણી વચ્ચે મહાદેવ ગિરિબાપુ અને સંતો બધા તાલીઓના નાદ સાથે સ્વાગત કરશું. અને જેવું જ ચાલુ થયું એટલે મહાત્મ્ય સમજાવતા કહે છે કે પુષ્કર શું કહેવાય, ગંગા શું કહેવાય, કાશી નૈમિષારણ્ય એનું જે પુણ્ય નથી એ ફક્ત ને ફક્ત આ અંબિકાનું મખ એટલે યજ્ઞ અને અંબિકાનો યજ્ઞ એટલે આ દેવી ભાગવત થી બીજું વિશેષ કઈ નથી. વસુદેવજીએ પણ 9 દિવસ સુધી આ નવાહન પારાયણનો આસ્વાદ માણ્યો છે. પણ ત્યાં શરૂઆત કરતાની સાથે કહે છે કે યાદ છે વસુદેવજી તમે રડો છો શા માટે? તમને તમારું પૂર્વ યાદ તો કરો, જ્યારે તમારા 6 દીકરાઓને મારી નાખ્યા હતા. એ કંસ વસુદેવ યાદ કરો, ત્યારે ગર્ગાચાર્યે તમારા માટે જેની ઉપાસના કરી બીજા કોઈની નહીં, આદ્ય શક્તિ અંબાની ઉપાસના કરી. જેવો તમારા એક દીકરાનો જન્મ થાય ને કંસ આવી હાથમાં પગ પકડી અને એવો ફુદેડી ફેરવીને શિલા સાથે પટકાવી કે ત્યાં ને ત્યાં રામ રામ રમી જાય, ફોદા બોલી જાય બાળકોના. 6 બાળકો જયારે જતા રહ્યા આકાશવાણી થતી લગ્ન સમયે વસુદેવજી યાદ કરો કે દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે ને કંસે રથ રોકી દેવકીને મારવા ગયા ત્યારે આપે વચન આપ્યું હતું કે હું બધા બાળકો તારા હાથમાં આપીશ. એ પાપીએ 6 બાળકો મારી નાખ્યા ત્યારે દેવકીની આંખમાં પાણી આવી ગયા કે મારો 8મો દીકરો આવશે ને 8મા દીકરાને પણ
સાતમો દિવસ દીકરો તો દેવકીને પણ ખબર ન રહી કે સંકર્ષણ વિદ્યાથી મહામાયાએ સીધા રોહિણીના પેટમાં પધરાવી દીધો હતો. પણ આઠમો બાળક મારો છે, એ મારા બાળકના રક્ષણ માટે હું શું કરું? ત્યારે દેવકી અને વસુદેવ ખૂબ રડ્યા. ત્યારે વસુદેવજીએ સમાચાર મોકલ્યા એવા ગર્ગાચાર્યજીને કે એક ગુરુ છે, એ ગુરુ જ તારી શકે. અને એ ગુરુને તારવા માટે જ્યારે ગર્ગાચાર્યજી જેલમાં પધાર્યા વસુદેવ અને દેવકી પાસે, ત્યારે દેવકી રડ્યા છે ગર્ગાચાર્યના પગમાં માથું પધરાવીને કે હે કરુણાના સાગર, હે યાદવોના ગુરુ, હે દીર્ઘજીવી પુત્ર પ્રાપ્ત થવા માટે મને કોઈ ઉપાય બતાવો. હે ભગવાન કરુણા સિંધો, યાદવાનામ ગુરુર ભવાન, આયુષ્મત પુત્ર સંપ્રાપ્તિ સાધનમ વદ મે મુને. હે મુનિ, હે ગુરુદેવ, યાદવોના ગુરુ, મને એ રસ્તો બતાવો કે મારે દીર્ઘજીવી પુત્ર કેમ પ્રાપ્ત થાય, અને જો દીર્ઘજીવી પુત્ર પ્રાપ્ત કરવો હોય, દુઃખ દૂર કરવું હોય તો દુર્ગાને ભજો. કહ્યું કે અમે તો ક્યાંથી દુર્ગાને ભજી શકીએ, પણ અમારા રૂપી પ્રતિનિધિ રૂપી આપ દુર્ગાનું યજન કરો તો અમારા નામનો સંકલ્પ કરીને. અને દેવકી અને વસુદેવે પ્રાર્થના કરી. ત્યારે ગર્ગાચાર્યજી પોતે સ્વયં ગયા છે વિંધ્યાચલ પર્વત ઉપર ભૂદેવોને સાથે લઈને, અને દુર્ગા સપ્તસતીના પાઠ અને નવારણ મંત્રનો જપ કર્યો છે વિંધ્યાચલ પર્વત ઉપર. અને જ્યારે આ જપ અને પાઠ પૂર્ણ થયા એટલે માં જગદંબાએ આકાશવાણી કરી કે હું પ્રસન્ન છું, માંગો, શું જોઈએ? ત્યારે ગર્ગાચાર્ય એટલું માંગ્યું કે બસ હું તો પ્રતિનિધિ રૂપે કાર્ય કરું છું, દેવકી અને વસુદેવનો આ પ્રશ્ન છે. પૃથ્વીનો ભાર ઉતારવા માટે માં ભગવતી કહે કે વિષ્ણુનો અવતાર થવાનો છે, મેં આદેશ આપી દીધો છે વિષ્ણુને. માં ભગવતી કહે કે દેવકીના આઠમા ગર્ભથી આપને જ પ્રાગટ્ય કરવાનું છે અને ગોકુલમાં નંદજીના ઘરે પહોંચાડવાના છે. કેજો ગર્ગાચાર્યજી, જેવો બાળકનો જન્મ થાય એટલે હાથકડીઓ ખુલી જશે, દરવાજાઓ ખુલી જશે, એ બાળકને એક ટોપલામાં લઈ અને સીધા નંદ બાબાને ત્યાં પહોંચાડે. અને ગોકુલમાં ભગવતી કહે કે હું સાક્ષાત ત્યાં હાજર હોઈશ, હું જ એ બાળકની રક્ષા માટે હું જ લઈ લઈશ. આપણે એમ થાય કે નંદ બાબાને ત્યાં કોઈ યશોદા પ્રસૂતિ ગૃહની અંદર હોય અને કોઈ પુરુષ રાત્રે સૂતા હોય ત્યાં પહોંચી જાય, હાથમાં ત્યાં દીકરી હોય બદલાવી લઈને જતા રહી. જગદંબાએ કહ્યું તું ગર્ગાચાર્યજીને કે હું સાક્ષાત ત્યાં હાજર રહી અને મારા અંશના રૂપમાં એક કન્યાને હું અહીંયા પ્રગટ કરીશ. એ કન્યા પાછા લેતા જાય એટલે કંસને ખબર પડે કે કોઈનો જન્મ થયો, અને જન્મ સમય ભગવતી કહે કે એના બદલામાં હું જઈશ. ભગવતીએ કૃષ્ણનું રક્ષણ કરવા માટે પોતે પ્રગટ થયા, નંદ બાબાને જ્યાં પોતે લીધા અને પોતે એક બાળકીના રૂપમાં વસુદેવજીના ટોપલામાં હું આવી જઈશ. અને વસુદેવને કહેજો કે મારી પણ ચિંતા ન કરે, કંસ મને મારવા જશે ને ત્યારે હું ગાયબ થઈ જઈશ, અને પાછી તમે જે સ્થાન ઉપર તપ કર્યું ને એ સ્થાન ઉપર પાછી આવીશ, પાછી બિરાજીત થઈ જાય ને આખા જગતના કલ્યાણ માટે હું અહીંયા વિંધ્યાચલ પર્વત ઉપર વિંધ્યવાસિની બનીને રહીશ. કે તમે નંદ બાબાને અને વસુદેવ બંનેને જણાવજો ગર્ગાચાર્યજી. એટલે તો માર્કંડેય પુરાણમાં સપ્તસતીમાં સ્પષ્ટ લખે છે, નંદ ગોવ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તટસ્થો નાશયિષ્યામિ વિંધ્યાચલ નિવાસિની. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા, હું ઉત્પન્ન થાય ને પછી તટસ્થો નાશયિષ્યામિ, એનો નાશ કરી વિંધ્યાચલ નિવાસિની હું પાછી વિંધ્યાચલ ઉપર આવી જઈશ. ગર્ગાચાર્ય ભગવતીના દર્શન કર્યા અને દર્શન કરીને દોડતા દોડતા ગયા કે વસુદેવ અને દેવકીને કહ્યું, ચિંતા ન કરો, વિષ્ણુ તમારી આ સાક્ષાત આવશે અને એની રક્ષા માટે દરવાજા ખુલી જશે, હાથકડી ખુલી જશે. તમારે એ જ ક્ષણે વિચારો, જે માણસ, જે સ્ત્રી જન્મ આપે બાળકને અને સ્તનપાન ન કરાવે કૃષ્ણને, એ જ ક્ષણે જ મોકલી આપે. એનું કારણ હતું કે ગર્ગાચાર્ય કહ્યું હતું કે સાક્ષાત વિષ્ણુ આવશે, તમારે એક ટોપલામાં લઈને સીધા નંદ બાબાને ત્યાં ભગવતીના રક્ષણ માટે હશે. અને જેવો જન્મ થયો કનૈયાનો, હાથકડી છૂટી ગઈ. નંદ બાબાને ત્યાં ટોપલામાં લઈને વસુદેવ છોડવા ગયા છે. નંદ બાબાના દરવાજામાં જગદંબા ઉભા હતા, એ ટોપલો લઈ લીધો. જતા હતા વસુદેવ કહ્યું કે રોકાવ, હવે જે હું બાળકી આપું ને એ
બાળકી યશોદાની છે, પણ સાક્ષાત જગદંબા છે, એને કોઈ મારી નહીં શકે, તમે ડરશો નહીં. અને એ ત્યાંથી ગાયબ થઈને નિત્ય લોકોના કલ્યાણ માટે વિંધ્યાચલમાં રહેશે. અને જેવા લઈને આવ્યા છે, હાથ કડીઓ પહેરાઈ ગઈ છે, પાછી દરવાજા બંધ થઈ ગયા. પ્રભુ આવે ને ત્યાં દરવાજા ખુલી જાય, હાથ કડીઓ ખુલી જાય, અને માયા આવે ત્યાં હાથ કડીઓ બંધાઈ જાય. ભગવતી માયાના રૂપમાં આવ્યા છે. અને રડવાનો અવાજ સાંભળ્યો, દ્વારપાલો ઉભા થઈ ગયા. દ્વારપાલો દોડીને કંસ પાસે ગયા, અને કંસ પાસે જઈને સમાચાર મેળવ્યા. એટલે કંસે રાત્રિના 2 વાગે દોડતા દોડતા આવ્યો છે. ભાગવતજીમાં તો એવું લખેલું છે કે એ જેમ કોઈ નશામાં હોય ને ચાલતો હોય, એમ અડધી નિંદ્રામાં ઉઠીને ઊભો થયો. જેને મુગટ ન પહેર્યો, જેને વાળની કોઈ કાળજી ન રાખી, ત્યાં જઈ અને જેવો જ બાળકીને પકડવા માટે ગયો છે. ત્યાં તો દેવકીએ જે બાળકી હતી એને લઈને ફરી ગયા છે દેવકી. કારણ કે દેવકીને ખ્યાલ હતો કે આ બાળક મારો નથી, આ બાળકી યશોદાની છે. મારું નુકસાન થતું હોય તો ભલે થાય, સામે વાળાનું નુકસાન ન થાય, આ ભાવનાને દેવકીની ભાવના કહેવાય. પણ આ પાપી પાછો માયો પણ નહીં. એને એ બાળકીનો પગ ધરારથી પકડ્યો છે, અને ધરારથી પકડીને પછી એવી ફુદેડી ફેરવીને દિવાલમાં પછાડી છે દીકરીને. દીકરી ગાયબ થઈને અષ્ટભુજાવાળી આદ્ય શક્તિ થઈ ગઈ. શંખ ચક્ર ગદા પદ્મ એમણે ધારણ કરેલા છે. હાથમાં એકમાં ઢાલ, એકમાં ચાબુક, એકમાં અંકુશ, એકમાં તલવાર. અને ભગવતી જ્યારે અષ્ટભુજાવાળી થઈ ત્યારે કંસની બુદ્ધિ પણ પરિવર્તિત થઈ ગઈ. 2 સેકન્ડ માટે કહ્યું કે તને મારવા વાળો તો ક્યાંક જન્મી ચૂક્યો છે, એવું કહેવા છતાં પણ બેન બનાવીને પગે લાગી, હાથ કડી છોડાવી અને છોડાવી મૂક્યો તો એ જ કંસની બુદ્ધિ પરિવર્તિત થઈ. એ યાદ છે, આપના દીકરાઓને બચાવનારી એ પણ ભગવતી જ હતી. એટલે ભગવતીનું આ શ્રવણ કરો તો પાછો તમારો દીકરો બચી જશે. એકવાર જન્મ સમય જેને બચાવ્યો એ પણ અત્યારે બચાવશે. એટલે તમે દેવી ભાગવતનું પારાયણ સાંભળો. આ દેવી ભાગવતનું પારાયણ 1 થી 9 સુધી 9 દિવસ સુધી ચાલ્યું, અને ત્યાં મુષ્ટિકો આના પ્રહારો થતા હતા, લોથપોથ થઈ ગયા સામે જામવાન. એવા માર મેરા જામવાનને, એ જામવાન છેલ્લે હાથ જોડ્યા. કહ્યું કે જ્ઞાતો શ્રી રઘુવર્યસ્વમ, જાણી ગયો તમે મારા રઘુવર્ય રામ છો. એ રઘુભૂષણ રામ, આપના ક્રોધ થી સમુદ્ર ભયને પામી થઈ ગયો હતો. રાવણ ને તમે કોરીઓ કરીને ભગવાન આરોગી ગયા, લંકા ઉપર તમે પ્રભુત્વ છોડ્યું એવા પ્રભુ ઓળખી ગયો. પણ હવે મને ખ્યાલ ન હતો કે પ્રભુ તમે છો. અને પછી 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, છેલ્લે હારી ગયેલા. કહ્યું કે આ મણીના કારણે મારી ઉપર આક્ષેપ છે, અને મણી હાથમાં આપ્યો પ્રભુને. કહ્યું કે આ મણી નહીં, મારી મણી જેવી દીકરી પણ લઈ જાઓ. અને પોતાની દીકરી જાંબુવતી સોંપી દીધા ભગવાનના હાથમાં. અને આ જાંબુવતી બીજા કોઈ નહીં, પૂર્વ જન્મમાં રામા અવતારના એક કન્યા હતા. રામે જ્યારે ફૂલ બાંધ્યો ત્યારે રામ એટલા બધા મનમાં વસી ગયા, એ કન્યાએ વિચાર કર્યો લગ્ન કરીશ તો બસ આની સાથે, અને સમુદ્ર કિનારે સાધનામાં બેસી ગયા. પણ રામ જ્યારે લંકામાંથી પાછા આવ્યા ત્યારે પુષ્પક વિમાનમાંથી આમ ઉપરથી જતા રહ્યા. પણ થોડો સમય થયો અને પછી બ્રાહ્મણો જમાડ્યા રામે. એક બ્રાહ્મણ આખા અયોધ્યામાંથી જમવા માટે ન ગયા, કે તું તો બ્રહ્મ હત્યારો છે, તારે ત્યાં શું જમવા આવે. ત્યારે રામે કહ્યું કે મેં બ્રહ્મ હત્યા નહીં, એક આતતાઈને માર્યો છે, એમાં કંઈ પાપ નથી. કહ્યું કે બ્રહ્મ હત્યા તો થઈ જ છે, તમારા હથેળીની અંદર વાળ ઉગશે ત્યારે સમજવાનું કે બ્રહ્મ હત્યા લાગી છે. અને રામના હથેળીમાં જ્યારે વાળ ઉગ્યા ત્યારે એણે કહ્યું, અરે બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત તો કે 2 જગ્યાએ થાય છે. આજે પણ 2 જગ્યાએ બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત થાય. એક નૈમિષારણ્યમાં જ્યાં હત્યા હરણ કુંડ છે, આજ ભી નૈમિષારણ્ય મેં હત્યા હરણ કુંડ હૈ જહાં પ્રાયશ્ચિત હોતા હૈ બ્રહ્મ હત્યા કા. ઓર એક રામેશ્વર મેં ભી હત્યા હરણ કુંડ હૈ. દોનો જગા પે બંને જગ્યાએ રામ ગયા છે. અને રામે જઈને જ્યારે રામેશ્વરમાં ગયા ત્યાં તો આ મહિલા તપ કરતી હતી, આ કુમારી. એ કન્યાને જોઈને રામે પૂછ્યું કે અહીંયા કેમ સાધના કરો છો? બસ કે આપની રાહ હતી, મારા પતિ બનો આપ, મેં આપને પતિ તરીકે સ્વીકાર લીધા છે. રામે કહ્યું કે મેં સીતાને વચન આપ્યું છે, એક પત્ની વ્રતધારી રહીશ. ત્યારે કહ્યું કે જો તમારે લગ્ન જ કરવા હોય તો તમારે એક અવતાર સુધી પ્રતીક્ષા કરવી પડશે.
અને એ જ કન્યાએ કુમારી અવસ્થામાં રહીને તપ કર્યું, બીજી કોઈ નહીં, કન્યાકુમારી તરીકે આજે પણ પ્રસિદ્ધ છે એ રામેશ્વરની બાજુમાં. એ જ કન્યાકુમારી કૃષ્ણ અવતારમાં જાંબુવતી બનીને આવ્યા, તે જાંબુવતીને લઈને આવ્યા, અને એ સમયે નવરાત્રિમાં દેવી ભાગવતનું પારાયણ પૂર્ણ થયું. નારદજીએ જય જયકાર બોલાવ્યો અને સામેથી કૃષ્ણ, મણિ અને જાંબુવતી ત્રણેય આવ્યા છે. આ દ્વારિકાવાળાની મહામારી દૂર થઈ હોય ફક્ત ને ફક્ત દેવી ભાગવતના કારણે. ગળામાં પહેરાવ્યો છે બધાએ એ મણિ, પણ ભગવાને મણિ હાથમાં ન રાખ્યો, પાછો સોંપ દીધો છે કે રાખો સત્રાજીત તમે, ને છેલ્લે થયું પણ એવું. આમાં કથા નથી, પણ ભાગવતજીમાં છે એ સત્રાજીતને શતધન્વાએ મારી નાખ્યા એક મણિના કારણે. લાડી વાડીને ગાડી, જર જમીન અને જોરું ત્રણે કજિયાના છોરું. ભગવાન છેલ્લે સુધી, જ્યાં સુધી ભગવાન આ ભૂમિ ઉપર રહ્યા ત્યાં સુધી ભગવાને મણી નથી રાખ્યો. છેલ્લે અકરુજી લઈ ગયા, અકરુજીને પણ કહ્યું કે તમારા જેવા યોગ્ય વ્યક્તિ પાસે મણી રહેવો જોઈએ. સુત પૌરાણિક ને બધા ઋષિઓ પૂછે કે દ્વારિકાધીશને મહામારી પણ ભગવતીના કારણે દૂર થઈ, બીજી કોઈ બીજું કોઈ ઉદાહરણ છે? કારણ કે પ્રમાણ એક પ્રમાણને માનવામાં ન આવે, સામાન્ય પ્રમાણ આપવા હોય તો બે પ્રમાણ આપવા પડે. એટલે બીજું પ્રમાણ આપતા સુત પૌરાણિક કહે કે મહાત્મ્ય છે દેવી ભાગવત. એક બીજી એક તમને પૌરાણિક કથા કહું. એક અગસ્ત્ય નામના ઋષિ હતા જેની પત્ની હતી લોપા મુદ્રા. આ બંને લોકો કાર્તિક સ્વામી પાસે ગયા અને કાર્તિક સ્વામીને પ્રાર્થના કરી કે તમે અમને કાશીનો મહિમા સમજાવ્યો, મણિકર્ણિકાનો મહિમા સમજાવ્યો, ગંગાનું મહાત્મ્ય સમજાવ્યું, હવે અમારે દુર્ગાનું ચરિત્ર સાંભળવું છે, અમને સંભળાવો. અને દુર્ગાના ચરિત્ર સંભળાવવા સમયે એને પણ પૌરાણિક ઇતિહાસ કીધો. એ ઇતિહાસ હું આપને જણાવું. સુત પૌરાણિક કહે કે વિવસ્વાન નામના મનુ, અને આ વિવસ્વાન નામના મનુ જે મનુના લગ્ન થયા હતા શ્રદ્ધા દેવી સાથે, જેને કોઈ શ્રાદ્ધ દેવ પણ કહેતા. આ સૂર્ય અને સંજ્ઞાના પુત્ર શ્રાદ્ધ દેવ મનુ. શ્રાદ્ધ દેવ મનુ એટલે રાંદલ માતાજીના દીકરા. સૂર્ય અને રાંદલ માતાજીથી જે સંતાનો થયા એ પેલા યમ અને યમી થયા, જોડકા થયા. આગળ હું આ કથા કહીશ રાંદલ માતાજીનું ચરિત્ર આવશે ત્યારે. પણ અહીંયા આ મહાત્મ્ય છે એટલે ગિરનારી બેઠા હોય ત્યાં સુધી મારે ગિરનારને લઈ લેવો છે, એટલે આનું વિશેષ વર્ણન હું પછી કરીશ. પણ વિવસ્વાન નામના મનુ જેનું નામ હતું શ્રાદ્ધદેવ, એ શ્રાદ્ધદેવના લગ્ન શ્રદ્ધા દેવી સાથે થયા, જે રાંદલ માતાજીના દીકરા છે. શ્રદ્ધા દેવી અને શ્રાદ્ધદેવ બંનેના ઘરે સંતાન નહીં. ગુરુ પાસે ગયા કે અમારા ઘરે સંતાન નથી ગુરુદેવ, એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે ગુરુદેવ કહે કે પુત્ર કામેષ્ટ યજ્ઞ કરાવો. અને શ્રદ્ધા દેવીએ સંકલ્પ કરાવ્યો શ્રાદ્ધ દેવે કે મારે ઘરે પુત્રની પ્રાપ્તિ થાય. જેવો સંકલ્પ છોડાયો છે, જેવા શ્રાદ્ધદેવ મનુ ઉભા થઈને જતા રહ્યા, બ્રાહ્મણો અનુષ્ઠાન કરતા હતા, ત્યારે વશિષ્ઠના કાનમાં જઈને શ્રદ્ધા દેવી બોલ્યા, મારે દીકરો નહીં, મારે દીકરી જોઈએ. તમે એવા મંત્ર બોલજો કે જેનાથી દીકરી થાય. મંત્ર બ્રાહ્મણો એ બોલ્યા અને એક ચરુ તૈયાર કર્યો, ચરુ એટલે ખીર, અને ખીરમાં દીકરીના મંત્રો બોલ્યા અને શ્રદ્ધા દેવીએ એક ચરુ ગ્રહણ કર્યો. 9 મહિના પછી દીકરીનો જન્મ થયો. અને ત્યારે શ્રાદ્ધદેવ મનુએ કહ્યું કે આ બધા ખોટા છે ભૂદેવો, ગુરુઓ ખોટા છે, મને સંકલ્પ શા માટે પુત્રનો કરાવ્યો અને પુત્રી કેમ આવી? ચાલો જલ્દી કરો, આને ગમે એમ કરીને પુત્રી બનાવો, પુત્રીમાંથી પુત્ર બનાવો, મારે દીકરી જોઈએ જ નહીં. દીકરી સાથે શું વેર હોય ખ્યાલ નહીં, પણ કહ્યું મારે દીકરો જ જોઈએ. અને ફરી બ્રાહ્મણોએ પ્રકાંડ વિદ્વાનો હતા વશિષ્ઠની પાછા બેઠા અને પાછા બેસી અને ફરી મંત્રોચ્ચાર કર્યો અને દીકરીમાંથી દીકરો બનાવી નાખ્યો. આપણે એમ થાય કે દીકરીમાંથી દીકરો બને, પણ દીકરીમાંથી દીકરો બન્યો. માઇકલ જેક્સન 3 વખત પુરુષમાંથી સ્ત્રી, સ્ત્રીમાંથી પાછા પુરુષ બન્યા. અત્યારે આધુનિક સમયમાં સ્ત્રીમાંથી પુરુષ બની શકે આ આધુનિક બધી ઔષધિઓ, આધુનિક ઓજારો, યંત્રો, દવાઓ, બધી મેડિસિન, બધા ઓપરેશનો, પણ વિચારો એ સમયની મંત્રયુગ કેવો છે. વિના ટ્રીટમેન્ટ, વિના મેડિસિન, વિના કોઈ ઓપરેશન સ્ત્રી અને પુરુષ બની જતા. આ શક્તિ મંત્રોમાંથી, આજનું યંત્ર એટલું કરી શકે તો મંત્ર કરી શકે, મંત્રોમાં પણ તાકાત છે. અને એ મંત્રના સાધનાના માધ્યમથી પુરુષમાં પરિવર્તિત થઈ ગયા. અને જે પેલા દીકરીનો જન્મ થયો હતો એનું નામ ઈલા રાખવામાં આવ્યું. હવે દીકરો જે દીકરીમાંથી ઈલામાંથી બન્યો એનું નામ સુદ્યુમ્ન રાખવામાં આવ્યું. અને આ સુદ્યુમ્ન રાજા બની અને યુવરાજ બનીને એક દિવસ ઘોડો લઈને જતો હતો, પણ એ અંબિકાના વિહાર વનમાં જતો રહ્યો, જ્યાં માતાજીનું ફરવાનું વન છે, એમાં જતો રહ્યો. અને એમાં જવાની સાથે ઘોડો હતો એ ઘોડી બની ગયો, અને આ સુદ્યુમ્ન હતો એ પાછો ઈલા બની ગયો. સુત પૌરાણિક ને પૂછ્યું છે આ બધા ઋષિઓ, 88 ઋષિઓ,
કે વનમાં જવાના કારણે સ્ત્રી કેમ બની ગયો? કહ્યું કે પાર્વતીનું વન હતું, પાર્વતીને શંકર જે વનમાં સતત વિચરણ કરે છે એ વનમાં એક દિવસ ઋષિઓ જતા હતા અને માં ભગવતીનું ઉપરથી વસ્ત્ર નીચે પડી ગયું. જેવું વસ્ત્ર નીચે પડ્યું ભગવતી શરમાઈ ગયા, કહ્યું કે અહીં કોઈ પણ પુરુષ આવવો ન જોઈએ. ભોળાનાથ કે ભાઈ પુરુષ તો આવે આપણે ના પાડી શકીએ, પણ ભગવતીને પ્રસન્ન કરવા માટે ભોળાનાથ કહે કે જે પણ પુરુષ અહીંયા આવશે ને એ સ્ત્રી બની જશે. એટલે આ સુદ્યુમ્ન જે ઘોડો લઈને આવ્યો એ ઘોડો ઘોડી બની ગયો અને આ પોતે હતો પુરુષમાંથી સ્ત્રી બની ગયો. હવે બધામાં ફરે જંગલમાં ફરવા લાગ્યો, પણ બધામાં જ્યાં જોઈ ત્યાં સ્ત્રીઓના જ આશ્રમો, બધી જગ્યાએ સ્ત્રીઓ. ફરતા ફરતા જંગલની બહાર નીકળ્યો, બહાર નીકળવાની સાથે એક સુંદર આશ્રમ જોયો, એમાં એક ઋષિને જોયા. એ આશ્રમ હતો બુધનો, જે ચંદ્રનો દીકરો હતો, બૃહસ્પતિની પત્ની હતી, તારા ગુરુની પત્નીને ઉપાડી આવ્યો ચંદ્ર, અને એનાથી જે સંતાન થયું એટલે ચંદ્ર એ પણ સ્વીકાર્યો નહીં પુત્રને, અને બૃહસ્પતિ એ સ્વીકાર્યો નહીં એટલે એ પુત્રને આ ધરતી ઉપર રાખી દેવામાં આવ્યો અને આશ્રમ બનાવી અને બુધ રહેતા હતા. અને એ બુધ આશ્રમમાં રહેતા હતા એની સાથે આમણે લગ્ન કર્યા. લગ્ન કરવાથી એક સંતાન થયું, એનું નામ હતું પુરુરુવા, એને પુત્ર થયો. વર્ષો વીતી ગયા અને એક દિવસ એ જંગલોમાં ફરતા ફરતા વશિષ્ઠને જોયા એણે, વશિષ્ઠ ઋષિને જોયા. અને વશિષ્ઠને જોયા એટલે યાદ આવી ગયું કે ઓહો, આ તો અમારા પૂર્વજ છે, આ તો ઋષિવર્ય છે. અને ઋષિવર્યને જોતા જ યાદ આવી ગયું કે આમણે તો સાધના દ્વારા મને દીકરીમાંથી દીકરો બનાવ્યો હતો. વશિષ્ઠને પાછા પગે લાગ્યા કે હવે મને દીકરીમાંથી પાછો દીકરો બનાવો, તમે એકવાર પણ મને બનાવ્યો. હું તો સુદ્યુમ્ન નામનો રાજા તો પૂર્વનું આખું વૃત્તાંત યાદ આવી ગયું અને કહ્યું કે હવે તમે અંબિકાના વનમાં ગયા મહાદેવના કારણે થયા, તો મારે મહાદેવને પ્રસન્ન કરવા પડે, કે આરાધના કરો મહાદેવની. અને વશિષ્ઠ પોતાના યજમાન માટે વિચારો, એક પુરોહિતે શું કર્યું, વશિષ્ઠ કૈલાસમાં ગયા અને કૈલાસમાં જઈને આ મંત્રનો જપ કર્યો છે. આજે પણ પુરુષત્વની પ્રાપ્તિ માટે આ મંત્રનો જપ કરે ને પુરુષત્વની પ્રાપ્તિ થાય, સતત એક જ જપ કર્યો છે. અને એ મંત્ર છે, એ મંત્રમાં શિવ, શિવરૂપ અને જે શરણાગત છે એનો ભય હરી લેવા વાળા, હે વૃષભ વાહનાય, હું તમારા શરણે છું પરમાત્મા, એવી સ્તુતિ સાથે કૈલાસ પર્વત ઉપર વશિષ્ઠજીએ હજારો વર્ષ સુધી જપ કર્યો છે. શિવાય શિવરૂપાય પ્રપન્નાભયહારે નમો વૃષભાય શરણ્યાય પરમાત્મને. હજારો વર્ષ સુધી સાધના કરીને મહાદેવજી પ્રસન્ન થયા. નંદી ઉપર બેસેલા ચાંદીના પર્વત જેવો, જેનો વર્ણ, જેના ત્રણ નેત્ર, જેનું લલાટ ઉપર ચંદ્રમા, અને એ સમયે પ્રાર્થના કરી કે પ્રભુ મારા યજમાનને બનાવો સ્ત્રીમાંથી પુરુષ. અને જ્યારે મહાદેવજી આશીર્વાદ આપવા માટે ગયા તો દોડતા દોડતા બુધ આવ્યા કે આ મારી પત્ની છે, હું પત્ની વિહોણો થઈ જઈશ. પુરુરુવા દોડતા આવ્યા કે હું માં વિનાનો થઈ જઈશ. મહાદેવજી કહ્યું સાધના નિષ્ફળ પણ જશે નહીં, એક મહિનો સુધી સ્ત્રી બનશે ને એક મહિનો સુધી પુરુષ રહેશે. આજ સુધીના વિજ્ઞાન પાસે આ તાકાત નથી, વિના ટ્રીટમેન્ટ વિના દવા એક મહિનો સ્ત્રી રહે, રજસ્વલા આદિ ધર્મો પાડે ને એક મહિનો થાય એટલે પાછા પુરુષ બને, રાજ્ય સત્તા ભોગવે. વિચારો, એક મહિનો પુરુષ ને એક મહિનો સ્ત્રી રહેવા માટે વિજ્ઞાને હજી સંશોધન નથી કરી શક્યું, પણ ભવિષ્યમાં થશે ત્યારે આપણે વિચાર આવશે. પણ ફરીથી એક મહિનો સ્ત્રી ને એક મહિનો પુરુષ એમાં પણ કંટાળી ગયો આ સુદ્યુમ્ન, અને હું કાયમી માટે પુરુષ બની રહું એના માટે હું શું કરું, તો ફરી દેવી ભાગવતનું એને અનુષ્ઠાન કર્યું. દેવી ભાગવતના અનુષ્ઠાન કરવાથી સુદ્યુમ્ન હંમેશા માટે પુરુષત્વની પ્રાપ્તિ એને કરી. ફરી આખો સુધી એકમથી નો એને ફરી દેવી ભાગવત સાંભળ્યું. અગત્ય અને લોપ મુદ્રા બંને પ્રાર્થના કરે કાર્તિકેયની કે આવું બધું થઈ શકે? અરે દેવી ભાગવતથી શું ન થઈ શકે, બધું થઈ શકે. અને એક ઋષિની કથા કરતા કહે કે એક તો અદ્ભુત એવી ઘટના બની છે કે બ્રહ્માંડમાં આવી શક્ય ઘટના નથી, પણ એ શક્ય દેવી ભાગવતથી થઈ. કહ્યું કે કઈ વાત? તો કે રેતવાક નામના એક મુનિ છે, અને એ રીતવાક નામના મુનિ, રીત એટલે સત્ય, વાક એટલે જેની વાણી, જેની વાણી અસત્ય કોઈ દિવસ બોલી જ નથી એને રીતવાક કહેવાય. ને આ દુનિયામાં અઘરામાં અઘરી બાબત છે કે તમારી વાણીને સત્ય રાખવી અઘરી છે. કોઈ કોલર ઊંચો કરીને કહી તો બતાવે કે હું
આખા દિવસમાં એક પણ જગ્યાએ ખોટું નથી બોલ્યું. ડાયરી રાખો તો લખાઈ જાય, ડાયરી ભરાઈ જાય સાંજ સુધીમાં, કોઈ ફાયદો નહીં, કોઈ નુકસાન નહીં, તો ગપ્પા મારવાની લાઈન ચાલુ જ રહી. અને આ રીતવાંક નામના મુનિ બુદ્ધિમાન હતા, બહુ સારું જીવન, નિષ્ઠાપૂર્વકનું જીવન જીવતા. પણ એક દિવસ એને ત્યાં પુત્રનો જન્મ થયો. હવે આ ગિરનાર ઉપર લઈ જાય તમને મને બધા. હરિતવાંક મુનિ રેવતીના ચોથા ચરણમાં બાળકનો જન્મ થયો. જે બાળકનો જન્મ રેવતીના ચોથા ચરણમાં જન્મ થાય, જ્યોતિષ એને ગંડાત યોગ કહે. અને ગંડાત યોગમાં જે બાળક ઉત્પન્ન થાય એ નબળી વૃત્તિનું ઉત્પન્ન થાય. અને ગંડાત યોગમાં જન્મેલો બાળકનો જાત કર્મ સંસ્કાર કર્યો, જેને આપણે ગર્ભુંદી પાવી કહીએ ને, એને ગર્ભુંદી ન કહેવાય, જાત કર્મ કહેવાય. મધ અને ઘી ભેગા કરીને જીભ ઉપર અડાડવામાં આવે, બોલવામાં આવે, વેદોથી જે નત્વા દેવમ વેદો ભૂયા, તું વેદ છે, તું વયમ અમૃતસ્ય પુત્રા, તું ભગવાનનો અંશ છે, એવું કહેવામાં આવે ને, મધ અને ઘી અડાડવામાં આવે ને, જાત કર્મ સંસ્કાર કહેવાય. પુત્ર જન્મ થતાની સાથે પુત્ર એટલો બધો બીમાર રહેતો કે વાત ન પૂછો. દિવસે દિવસે દીકરો મોટો થયો પણ ઉદ્ધૃત થયો, નિરંકુશ થયો. પિતાજી તો યજ્ઞ યાગાદીમાં ધ્યાન રાખતા અને અધમ પુત્ર પાયકો, મહાન દુષ્ટ પાયકો. અરે રોજ માટે જુગાર રમે, દારૂ પીવે, વેશ્યાઓ સાથે સંગ કરે. અને આ બધા થતા હતા. એક દિવસ તો એવું થયું, એક દિવસ કોઈ બ્રાહ્મણની પત્નીને ઘરે ઉપાડી આવ્યો, કોઈની મર્યાદા તોડી નાખી, કોઈની સ્ત્રીને પોતાના ઘરે બરજબરીથી ઉઠાવીને લઈ આવ્યો ઋષિ પત્નીને. અને ઋષિ પત્ની લઈ આવ્યો ત્યારે આ રીતવાંક નામના મુનિ રડ્યા છે કે છોડી દે, આ બીજાની પત્ની કહેવાય, અને બીજાની પત્ની તું લઈ આવ તો વાસ્તવિકમાં સૌથી મોટો દોષ છે. પરભાર્યા સાથે આમ તો દ્રષ્ટિ કરવી નબળી એ પણ મોટો દોષ છે. કહ્યું કે તારા જેવો પુત્ર મને પાયકો, આનાથી મારા કુળનો નાશ થશે. અને ધર્મશાસ્ત્ર પણ કહે છે દુઃખમ નિરયયાતના. કુપુત્ર પાકે એટલે કુળનો નાશ થાય, દુષ્ટ પત્ની થી જન્મ વ્યર્થ જાય, જો ઉત્તમ ભોજન ન મળે તો દિવસ વ્યર્થ જાય, કુમિત્ર મળે તો સુખ તમારું વ્યર્થ જાય, સુખનો નાશ થાય. એમ દુષ્ટ પત્ની મળે તો જન્મ વ્યર્થ જાય, પણ કુપુત્ર મળે ને તો તમારા કુળનો નાશ થઈ જાય. તું કુપુત્ર પાયકો, એક બળજબરીથી કોઈ સ્ત્રીને લઈ આવ્યો છે, તું મારો પુત્ર નથી. હરિતવાક મુનિ બોલવા મીડા કે તું મારો પુત્ર હોય તો દુરાચારી નો હોય, જેનો બાપ સારો હોય એનો દીકરો સારો જ હોય. સુશીલો માતૃ પુણ્ય, સારું ચરિત્ર માતાના પુણ્યથી આવે, તારી માતા પણ નબળી નથી, તારી આવી વૃત્તિ કેમ પાકી? અને છેલ્લે કોઈ રસ્તો ન જડ્યો એટલે ગર્ગાચાર્યજી પાસે ગયા, એમના ગુરુ પાસે ગયા. ગુરુની પાસે જઈને રડ્યા છે, રડી અને છ પ્રશ્નો કર્યા છે. આ નોંધી લેવાની જરૂરિયાત છે. તમારે અહીંયા દુષ્ટ બાળક પાકે એટલે આ છ વસ્તુ તમે ન કરી હોય, છ વસ્તુનું ઉલ્લંઘન કરો એ તમારા જીવનમાં ન કરો, તમારે નબળું બાળક ઉત્પન્ન થાય. રડતા રડતા બોલ્યા છે કે ગુરુદેવ ગર્ગાચાર્યજી, આ હરિતવાંક મુનિ કહે છે, મેં ગુરુઓની આદર ભાવે સેવા ન કરી હોય તો મારે ઘેર દુષ્ટ પુત્ર પાકે. મેં શું મારા જીવનમાં ગુરુઓની સેવા નથી કરી? તમે તમારા ગુરુ માનતા હોય, જેને આદર્શ માનતા હોય, કોઈને આઈડલ માનતા હોય, સંત મહાપુરુષોની સેવા જીવનમાં પણ ન કરો ને તો કુપુત્ર ઘરે પાકે છે. જેના ઘરે પણ કુપુત્ર પાકે એટલે સમજવાનું આને કોઈ સાધુ સંતોની કોઈ ગુરુની સેવા નથી કરી. ગુરુની સેવા કરો તો કુપુત્ર ન પાકે. શું ગુરુદેવ મેં કોઈ દિવસ ગુરુ પ્રત્યેનો આદર નથી રાખ્યો? શું આદર ભાવથી મેં સેવા નથી કરી? બીજું કારણ કુપુત્ર પાકવાનું, વેદાધ્યયન ન કર્યું હોય તો, વેદ ભણ્યા ન હોય તો કુપુત્ર પાકે. હવે આપણે એમ કે વેદ આપણે તો ભણ્યા નથી, જેણે વેદ મંત્ર સાંભળ્યો પણ નથી, જેણે વેદ મંત્રનો ધ્વનિ ગુંતો હોય ત્યાં કોઈ દિવસ ગયા પણ નથી, એના જીવનમાં જેણે વેદ મંત્ર એના ઘરમાં ઉચ્ચારણ કરાવ્યો ન હોય, એક પણ સત્કર્મ ન કરાવ્યું, એને ઘેરે કુપુત્ર પાકે. અને આપણે મંત્રો પણ કેવા છે, મંત્રોના અર્થ સાંભળીએ ને તો રૂવાટીઓ ઉભી થઈ જાય. આ તો ખાલી મંત્ર સાંભળીએ નહીં પણ અર્થ સાંભળીએ. રોજ બ્રાહ્મણો તિલક કરવા આવતા હોય ત્યારે મંત્ર સાંભળીએ આપણે, પણ મંત્રનો અર્થ સાંભળી ગયા તો રૂવાટી ઉભી થઈ જાય. બ્રાહ્મણો તિલક તમે બોલતા હોય છે, સમુદ્ર
દેવાનો જથા સદમિત વ્રજે પ્રસન્ન પ્રાયો રક્ષિતારો ધીરે ધીરે. હવે આપણે એમ થાય કે આ મંત્ર શું હશે? આનો ભદ્રાહા, અહીંયા આનો ભદ્રાહા ક્રતવો જંતુ વિશ્વતો દબ્ધાસો. ક્રતવહ નો મતલબ થાય વિચારો, ક્રતવહ એટલે વિચારો, વિશ્વતઃ એટલે ચારે બાજુથી, ચારે બાજુથી અમને વિચારો આયંતુ એટલે આવે, ચારે બાજુથી અમને વિચારો આવે. પણ કેવા વિચારો આવે? કેટલા, ત્રણ શબ્દો વાપર્યા છે. પેલો શબ્દ વાપર્યો છે અદબ્ધાસઃ, અમને જે વિચારો આવે ને અદબ્ધાસઃ, વિઘ્ન વિનાના વિચારો આવે. અમને જે વિચારો આવે ને એમાં કોઈ વિઘ્ન કરનારા વિચારો જ ન આવે. ઘણા લોકોને વિચાર આવતા હોય કે હાલો કથામાં જોઈન્ટ થઈ જાવ, પછી એમ થાય કે ઓહો એમાં 15,000 ભરવા પડશે, નથી થવું. એવા વિચારો ન આવે. વિચારો આવે તો વિઘ્ન ન આવે, વિચાર આવે એટલે અમલીકરણ થાય એવા વિચારો આવે. અદબ્ધાસઃ અપરિતાસઃ, બીજા દ્વારા ન જાણેલા હોય એવા વિચારો આવે. આ બ્રહ્માંડમાં જ્ઞાન ફરે, વિચારો ફરે જ છે. ક્યારેક તમે જોજો અહીંયા કોઈ સંત જે બોલતા હોય ને એ બીજી કથામાં બીજા કોઈ વ્યક્તિ બોલતા હોય. ક્યારેક ક્યારેક એવું થાય, હમણાં મારી કથા જે જગ્યા હતી ત્યાં હું જે બોલતો હતો એ જે હું બોલ્યો એ જ બીજા એક કોઈ બહુ મોટા હાસ્ય કલાકાર છે એ બીજા દિવસે એક ડાયરામાં બોલ્યા, હું જે બોલ્યો એ જ બોલ્યા. ખરેખર એને મારી કથા સાંભળી પણ ન હતી, પણ હું જે બોલ્યો એ ટોટલી ત્યાં બોલ્યા. અને બધા લોકોએ ભેગા થઈને કીધું કે આ તો કાલે મહાદેવ દાદાએ પણ વાત કરી હતી. ત્યારે એ મને મળ્યા, ત્યારે કીધું કે તમે જે બોલ્યા એ હું બોલ્યો એનું કારણ શું? મેં કહ્યું કે આ બ્રહ્માંડમાં વિચારો ફરતા રહે છે, એ તો પાત્ર જોઈને એ વિચારો આવી જાય, એના માટે કંઈ ગોખવું ન પડે. વિચારો ફરતા જ હોય છે, એ શુદ્ધ વિચારો શુદ્ધ પાત્રોને ગોતતા હોય છે. આ નરસિંહ મહેતા ક્યાં PhD કરવા ગયા? અરે મને ઓલો સામાન્ય માણસ યાદ આવે જે ઘોઘાવદર જેવા ગામમાં રહ્યો, દાસી જીવન ભગત. પણ માનવું પડે દાસી જીવન ભગત ને, એની પાંચમી અવસ્થા હતી. 10 અવસ્થા દેવી ભાગવતમાં આવશે, હું બતાવીશ કે નાદ બ્રહ્મની ઉપાસનામાં જાઓ તો 10મી અવસ્થાએ તમે પહોંચો. એ 5મી અવસ્થામાં પહોંચ્યા ને ત્યારે મને એવું લાગ્યું કે એને ભજન લખવું હશે. નિરખંદા એ ભજન એની 5મી અવસ્થામાં હતું, કારણ કે એને જનન જનન એ ઝંઝારણ વાગે અહીંયા વાગતી હતી. અને આ 10મો દરવાજો છે જેને બ્રહ્માંડ કહેવાય. આ 2, 2, 4, 2, 6, 7, 8, 9 દ્વારની 10મા દરવાજે એને એ અવસ્થા થતી હતી. એની ફિલોસોફી પણ લેશું, પણ અહીંયા પેલું છે કે અદબ્ધાસો અપરિતાસઃ, બીજા દ્વારા ન જણાયેલું હોય એવા વિચારો પ્રાપ્ત થાય. અમને એવા વિચારો આવે કે બીજા કોઈના મનમાં વિચારો ન આવ્યા હોય. પરમાત્મા તારા વિચારો, કોઈના હેઠા જૂઠા વિચારો નહીં, એકદમ શુદ્ધ વિચારો આવે. અદબ્ધાસઃ અપરિતાસઃ. અને છેલ્લો શબ્દ વાપર્યો છે ઉદ્ભિદઃ, દેવાનો જથા સદમૃદ્ધ સદમિદ વૃદ્ધે અસન્ન પ્રાયો રક્ષિતારો દિવે દિવે. દબ્ધાસો અપરિતાસ ઉદ્ભિદઃ. અને આ ઉદ્ભિદઃ જેવા અમને વિચારો આવે, એકબીજા એક વિચારમાંથી બીજો વિચાર ઉત્પન્ન થાય એવા વિચારો, ખાલી એક વિચારની સતત વિચારો ચાલ્યા જ રાખે ચાલ્યા જ રાખે એવા વિચારો ભગવાન અમને ચારે દિશામાંથી પ્રાપ્ત થાય. યજમાનના ગર્ભ કપાળમાં તિલક કરે ત્યારે બ્રાહ્મણો આ મંત્ર બોલે કે તમને વિચારો પ્રાપ્ત થાય ને, એ વિઘ્ન ન કરનારા વિચારો તમારા જીવનમાં આવે. તમારા જીવનમાં જે વિચારો આવે એ બીજા કોઈ દ્વારા આવેલા જણાયેલા ન હોય, અને એક વિચાર ઉત્પન્ન થાય એમાંથી બીજા વિચારો ઉત્પન્ન થાય એવા વિચારો હે યજમાન તમને પ્રાપ્ત થાય. એવા જેણે મંત્રો પણ ન સાંભળ્યા હોય એને ઘરે દુષ્ટ પુત્ર ઉત્પન્ન થાય. અને એ દુષ્ટ પુત્ર ઉત્પન્ન થાય તો મેં વેદાધ્યયન પણ કર્યું છે. ત્રીજું, બ્રહ્મચર્યનું પાલન કરીને ઉચિત સમયે મેં લગ્ન વિષય ગૃહસ્થ ધર્મનું પાલન ન કર્યું હોય તો નબળા પુત્ર ઉત્પન્ન થાય. આશ્રમાદ આશ્રમમ ગચ્છેત, એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવું જોઈએ, અને એમ આશ્રમમાંથી આશ્રમમાં ન જાય તો એ આશ્રમનો પણ દોષ લાગે. મેં એ આશ્રમમાંથી આશ્રમ જઈને મેં બ્રહ્મચર્યાશ્રમમાં બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું, ગૃહસ્થાશ્રમમાં ગૃહસ્થાશ્રમનું પાલન કર્યું, અને મેં શાસ્ત્રોક્ત પદ્ધતિથી વિવાહ કર્યા. શાસ્ત્રોક્ત પદ્ધતિથી વિવાહ ન થાય તો એ દુષ્ટ બાળક ઉત્પન્ન થાય. અને મેં પંચકર્મ ન કર્યા હોય, પંચયજ્ઞ ન કર્યા હોય
જેને કહેવાય મેં મારા ઘરે અતિથિઓની પૂજા ન કરી, દેવો બ્રાહ્મણોને જો મેં સાંચવાનો હોય તો મારે ઘરે નબળું બાળું ઉત્પન્ન થાય. પાંચમું કારણ છે દુષ્ટ બાળક ઉત્પન્ન થવાનું. મેં કામ વાસનાથી ગર્ભાધાન સંસ્કાર કર્યા હોય તો દુષ્ટ બાળક ઉત્પન્ન થાય. મેં કામ વાસનાથી નહીં, ઉપાસનાથી ગર્ભાધાન સંસ્કાર કર્યો. ગર્ભાધાન સંસ્કાર કોઈ વાસના નથી, ઉપાસના છે. ત્રણ દિવસ સુધી તમારે મીઠા વિનાનું જમવું પડે, ભૂમિ ઉપર સૂવું પડે પતિ પત્નીએ, ગ્રહ શાંતિ કરવી જોઈએ અને ભગવાનની પૂજા કરીને રાત્રિના સમયે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન તારો વિચાર 100% એવો દીકરો ઉત્પન્ન થાય ને ત્યારે ગર્ભાધાન સંસ્કાર કરો ને તો એ દીકરો વાસ્તવિકમાં કુપુત્ર નહીં સુપુત્ર થાય. મેં કામ વાસનાથી ગર્ભાધાન સંસ્કાર નથી કર્યો તો મારે અહીંયા દુષ્ટ ઉત્પન્ન થાય બાળક. મેં મારા માતા પિતાને દુઃખી નથી કર્યા. જો માતા પિતાને દુઃખી કર્યા હોય ને તો આપણે અહીંયા એવો બાળક ઉત્પન્ન થાય. મેં મારા માતા પિતાને પણ દુઃખી નથી કર્યા તો આનું કારણ શું? ત્યારે ગર્ગાચાર્યજી કહ્યું કે તારા દીકરાનો જન્મ રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં થયો, જેને ગંડાત યોગ કહેવાય, અને એ થવાથી તારે અહીંયા નબળો બાળક ઉત્પન્ન થયો. તો કે રેવતીના ચોથા ચરણથી આ રેવતી નામનું નક્ષત્ર, પેલા તો બેભાન થઈ ગયા રીતવાક નામના મુનિ, મૂર્છિત થઈ ગયા. જયારે પાણી છાટીને ઉઠાડ્યા ત્યારે આ રીતવાક નામના મુનિ શાપ આપ્યો આકાશમાંથી કે રેવતી નક્ષત્ર તું હતું ત્યારે મારા બાળકનો જન્મ થયો, તું રેવું જ ન જોઈએ, અને નક્ષત્રને શ્રાપ આપ્યો. ગર્ગસ્ય વચનમ શ્રુત્વા રીતવાક ક્રોધ મૂર્છિત રેવતીમ શશાપૌસો વ્યોમ્ન પતતુ રેવતી, તું ધરતી ઉપર પડી જા. અને આકાશવાણીમાં જેવો શ્રાપ આવ્યો આકાશમાંથી એ રેવતી નક્ષત્ર તૂટી પડ્યું અને કુમુદગીરી પર્વત ઉપર આવીને પડ્યું. અને કુમુદગીરી પર્વત એટલે બીજો કોઈ નહીં, ગિરનાર. અને એ પડવાથી એ રેવતી નક્ષત્ર પડ્યું એટલે રેવતક નામનો એ પર્વત થઈ ગયો. જગદંબિકાની રેવતી નક્ષત્રમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ અને એ કન્યાનું નામ રેવતી પાડવામાં આવ્યું. અને એ આખા રેવતી નક્ષત્ર જે પડેલું હતું એમાંથી કન્યા ઉત્પન્ન થઈ. રેવતીએ સાધના કરી છે ગિરનાર પર્વત ઉપર, એટલે કુમુદગીરી પર્વતનું નામ રેવતી નક્ષત્ર પડવાથી રેવતક પર્વત પડી ગયો. અને આજે પણ ગિરનાર છે જે તપસ્યાની સાધના. એટલે મને લાગે કે રેવતીએ અંબિકાની આરાધના કરી એટલે અંબિકાને પણ ત્યાં બેસણા કરવા પડ્યા. મને બે વૈજ્ઞાનિકો યાદ આવે, ઓસ્ટ્રેલિયાના છે, ડિપાર્ટમેન્ટ ઓફ ધ નેશનલ રિસોર્સ નામના આ બે વૈજ્ઞાનિકો છે ઓસ્ટ્રેલિયાના. એકનું નામ છે ડોક્ટર એન્ડુ અને એકનું નામ છે ડોક્ટર જ્હોન વેનર. 1994 શિવરાત્રિના મેળામાં આવ્યા હતા બે ગિરનારમાં, અને એવા મેળામાં આવ્યા સાધુ સંતોથી પરિચિત થઈ ગયા. એટલો મોહ લાગી ગયો ને ગિરનારનો કે 16 વર્ષથી દર વર્ષે આવે છે બાબુ. આને પોતાની ડાયરીમાં લખ્યું છે 357 વનસ્પતિઓ એને શોધી છે આ ગિરનારમાં, 357 વનસ્પતિઓ. ને એની ડાયરીમાં એને લખ્યું છે આ ડોક્ટર જ્હોન વેનર અને ડોક્ટર એન્ડુએ કે ગોડ હાઉસ ઇઝ ઇન ગિરનાર. ગિરનાર ભગવાનને રહેવાનું ઘર છે, ક્યાંક ને ક્યાંક પરમાત્મા એમાં રહેતો છે. એવા ગિરનારથી આપણી વચ્ચે સંતો પધાર્યા છે, એટલે 2 મિનિટ માટે ગિરનારનું સ્મરણ કરી લે. જ્યાં રાવટીઓ લાગે ત્યાં આજે પણ એ દત્ત નારાયણના ધૂણામાંથી એ 10,000 પગથિયાઓ ઉપરથી આજે પણ અવાજ આવે છે, અલખ નિરંજન અલખ નિરંજન. આજે પણ નાદ સંભળાય, આજે પણ સિદ્ધ 84ઓ ને નવનાથ, આજે પણ જેના બેસણા ગિરનારમાં છે એવા પવિત્ર ગિરનાર કે જ્યાં 52 વખત કનૈયાને ભૂલું પડવું પડ્યું હોય. આ એક જ સ્થાન એવું છે જ્યાં ભગવાને 52 અવતારો લીધા છે. એવા ગિરનારને અને અવધૂત આશ્રમથી બાપુ પધારે છે તો એવા અવધૂતને યાદ કરતા અલખ નિરંજન જય ગુરુ દત્ત જય ગિરનારી. અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુ દત્ત જય ગિરનારી. અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુ દત્ત જય ગિરનારી. અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુ દત્ત જય ગિરનારી. ઊંચાયાસન ગિરનાર ઉપર માતા જોયાના
દિગંબર અવધૂત યોગી અજર અમર ગુરુ અવતારી અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી અને પ્રમુજ નામના ઋષિ પણ ત્યાં જગદંબાની આરાધના કરતા હતા ગિરનાર ઉપર કુમુદગીરી પર્વત ઉપર અને કુમુદગીરી પર્વત ઉપર અંબિકાની આરાધના કરતા હતા અને બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો છે એટલે વિચાર્યું કે આ બાળકી બાળકી નથી પણ મારા માટે સાક્ષાત અંબિકા છે એનું જ આરાધન કરતો હતો અને મને આ બાળકી મળી છે. આજે પણ ગિરનારમાં એવા ઘણા બધા સંતો છે કે જંગલમાં એમનેમ સાધના કરે છે. ક્યારેક ક્યારેક તો અમે ને બાપુ પણ ઈચ્છા થાય તો જંગલમાં જઈ આવીએ આવા મહાપુરુષો ના દર્શન થાય. ઘણો દખે ભંડારી ઘણો દખે સિદ્ધ સંતો નો રીધ છે તેના ભંડારી નવનાથ ને સિદ્ધ ચોરાસી નવનાથ ને અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી. અને આજ પ્રમુજ ઋષિએ પોતાની દીકરી જાણીને નામ પણ રેવતી જ પાડ્યું. રેવતી અને પ્રમુજ ઋષિ બંને રોષોએ બંને લોકોએ માં ભગવતીની આરાધના આ કુમુદગીરી પર્વત ઉપર કરી છે. હરિહર નો જ્યાં સાથ પડે ત્યાં હરકાવી હરિહર નો જ્યાં સાથ પડે ત્યાં ધજા ધરમની ફરકાવી સંતો ભક્તોની રાવટીઓમાં સંતો ભક્તોની રાવટીઓમાં ગુરુ ગમવાણી સંભળાણી અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી. ગિરનારમાં રોજ યજ્ઞ કરનારો આ પ્રમુચ નામના ઋષિ પોતાની દીકરીને રોજ રોજ મોટી કરે છે પણ એક દિવસ અગ્નિ નારાયણને આહુતિ આપતા આપતા મનમાં સેજ વિચાર કર્યો કે હે અંબિકા આ દીકરીના વિવાહ કોની સાથે કરું ક્યારે કરું અને એ જ અગ્નિ નારાયણનો અવાજથી અંદર આવ્યો. અગ્નિની ઉપાસના કરતા અગ્નિનો જવાબ હતો કે પ્રિયભાષી અને યુદ્ધમાં જે પાછા નથી ફરતા અને યુદ્ધમાં જે હટતા નથી એવા દુર્દમ નામના જે યોદ્ધા વીર યોદ્ધાના પતિ બનશે એ દુર્દમ નામ સંભળાણું અને અગ્નિનારાયણને વંદના કરી કે હવે તો હું રાહ જોઉં પણ એ દુર્દમ મને મળશે ક્યાં. કહ્યું કે એ દુર્દમ નામના ઋષિ સામેથી અહીંયા આવશે. એ ઋષિની રાહ જોઈ કે યોદ્ધા છે સાથે એ રાજર્ષિ પણ છે એ ઋષિ જેવું એનું કાર્ય છે એ સામેથી આ કુમુદગીરી પર્વત ઉપર આવશે અને એ વિક્રમશીલ રાજા અને કાલિંદીનો દીકરો છે એ પ્રિયવ્રતનો વંશજ છે. અને પ્રમુચ નામના ઋષિએ રાહ જોઈ કે જ્યારે આવે ત્યારે પણ આ દીકરીને પરણાવીશ દુર્દમ સાથે. એક દિવસ ફરતા ફરતા આ કુમુદગીરી પર્વત ઉપર દુર્દમ નામનો રાજા આવ્યો છે અને રાજા આવ્યો મહર્ષિના આશ્રમમાં ગયો. મહર્ષિ હતા નહીં, પ્રમુચ ઋષિ હતા નહીં એટલે એને પૂછ્યું છે એની દીકરીને કે હે પ્રિય ગુરુદેવ છે કે નહીં આશ્રમમાં અને ગુરુજી દેખાતા નથી તો એનું કારણ શું. પ્રિય શબ્દ વાપર્યો એટલે એ જ સમય યજ્ઞશાળામાંથી અવાજ આવ્યો છે કઈ અંદર આવી જાવ. અને જેવા જ યજ્ઞશાળાની અંદર ગયા તો પ્રમુચ નામના ઋષિ અગ્નિનારાયણને હોમ કરતા હતા. હોમ કરતા કરતા પૂજા છોડી દીધી. પૂજા છોડી અને દુર્દમ નામના રાજાને અર્ઘ્ય આપ્યું છે. અરે પાદ્ય પગ ધોયો એટલે રાજાએ કહ્યું કે ઋષિ તમે બ્રાહ્મણ છો અને હું ક્ષત્રિય છું, તમારાથી મારો પગ ન ધોવાય. કહ્યું કે હું તમારો પગ ધોઉં એની પાછળનું કારણ છે તમે મારા જમાઈ છો, જમાઈનો પગ ધોવો જોઈએ. કહ્યું કે હું જમાઈ કહેવાનો, મારા તો પત્ની છે, મારા તો લગ્ન થઈ ગયા છે, પત્ની તો મારા પત્ની તો મારા ઘરે છે, તમારા દીકરી ક્યાંથી, તમે હમણાં આશ્રમમાં જઈને શું બોલ્યા છો. મહર્ષિ ભગવાન અસ્માદ આશ્રમાત વગત પ્રિય, તમે પ્રિય શબ્દ બોલ્યા છો અને પ્રિય પત્ની સિવાય કોઈને બોલાવાય નહીં.
તમે મારી દીકરીને પ્રિય શબ્દ બોલાય વળે તમે મારી દીકરીને પત્ની બનાવો. કહ્યું કે હું બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન ન કરી શકું. બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરવા કે તુલસીના ક્યારામાં મળમૂત્રનો ત્યાગ કરવો, બંને પાપ કરતા છે. કહ્યું કે એ મારી દીકરી નથી, એ તો રેવતી નક્ષત્રમાંથી નીચે પડી ગઈ છે, એટલે લગ્ન કરો તો મને આનંદ થશે. અગ્નિનારાયણની આકાશવાણી છે કે તમારી સાથેના લગ્ન થશે, અને લગ્ન કરી લીધા આજ્ઞાથી. પણ લગ્ન કરવા સમયે પિતાજીએ કહ્યું કે આ હાથ તમારો, તમારા હાથમાં મારી દીકરીનો હાથ આપું. પણ એ સમયે બોલ્યા છે કે હું લગ્ન ત્યારે જ કરીશ પિતાજી જ્યારે રેવતી નક્ષત્ર આકાશમાં હશે, રેવતી નક્ષત્રમાં જ હું લગ્ન કરીશ. ફરી આપ પિતાજી કંઈક સાધના કરો. ફરી અંબિકાની સાધના કરી અને ગિરનાર પર્વત ઉપરથી જ અંબિકાની સાધના કરી અને સોમ માર્ગમાં ફરી એ નક્ષત્ર રેવતી નક્ષત્રને સ્થાપિત કર્યું. આ ગિરનાર એ જ છે કે પડી ગયેલા નક્ષત્રને પાછું આકાશ મંડળમાં પહોંચાડે. આ ગિરનારની સાધનાથી થઈ શકે. ગિરનારમાં રહેલા સાધકે પાછા એ રેવતી નક્ષત્રને ત્યાં પહોંચાડી દીધું. જેવું રેવતી નક્ષત્ર ત્યાં પહોંચી ગયું એ સમયે નીચે રહી અને લગ્ન કર્યા છે. અને લગ્ન કરીને છેલ્લે જતા હતા ત્યારે અગ્નિનારાયણ પ્રસન્ન થયા. બોલો શું જોઈએ? ઉપરથી રેવતી નક્ષત્ર પ્રસન્ન થયું કે માગો શું જોઈએ જમાઈને અને દીકરીને. ત્યારે કહ્યું કે બસ બીજું કઈ નહીં, અમે જગદંબિકાની આરાધના કરતા રહી. અત્યારે કહ્યું દેવી ભાગવતનું 5 વખત પુરાણ સાંભળજે. જે દેવી ભાગવત 5 વખત સાંભળે એને પુત્ર પ્રાપ્તિ થાય, અને તારા ગર્ભમાંથી જે રેવતી તારા ગર્ભમાંથી પુત્ર થશે એને કોઈ પરાજિત નહીં કરી શકે, એ શાસ્ત્રજ્ઞ થશે, અને એનું નામ રેવત પડશે. એ મન્વંતરનું થશે, એ મન્વંતર ચલાવનારો મનુ થશે. અને લોમસ ઋષિ પાસેથી 5 વખત આ રેવતીએ આ દેવી ભાગવતનું શ્રવણ કર્યું. અને જે 5 વખત દેવી ભાગવતનું શ્રવણ કરે એને ત્યાં દીકરો આવે આવે અને આવે. જેને ઘરે દીકરા 4-4 દીકરીઓ હોય, 5-5 દીકરીઓ હોય, 5 વખત દેવી ભાગવતનું શ્રવણ કરે. લોમસ ઋષિ પાસેથી રેવતીએ 5 વખત શ્રવણ કર્યું, જે દીકરો થયો એનું નામ રાખવામાં આવ્યું રેવત. એ રેવત જ મનુ બન્યો અને રેવત નામનો આખો મન્વંતર એને ચલાવ્યો. તમારા દીકરાને ઉચ્ચ કોટીનો બનાવવો હોય તો દેવી ભાગવત સાંભળો. વારસામાં LIC ના વીમા મળે, પૈસા મળે તો વારસામાં પુણ્ય પણ મળે, વારસામાં આવા આશીર્વાદ પણ મળે. એ રેવત થયો. અને 5મો અધ્યાય મહાત્મ્યનો છે. એ મહાત્મ્યમાં પુરાણ શ્રવણ વિધિ છે. ક્યાં વિધિ ક્યારે કરવી, ક્યારે ક્યારે દેવી ભાગવત સાંભળી, શ્રેષ્ઠ મુહૂર્ત ક્યારે? જેઠ મહિનામાં અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક આ શ્રેષ્ઠ માસ છે. બાકી 4-4 જે નવરાત્રીઓ આવે, નવરાત્રીઓમાં દેવી ભાગવત સાંભળવું. એમાંથી આપણે ચૈત્ર નવરાત્રીમાં આ દેવી ભાગવત શ્રવણ કરવાના છીએ. હસ્ત, પુષ્ય, રોહિણી, અશ્વિની, મૂળ, અનુરાધા, મૃગશીર્ષ આવા ઉત્તમ નક્ષત્ર લેવા, નવરાત્રી ઉત્તમ રાખવી. અને જે દેવી ભાગવતમાં વક્તાને બેસાડો એમાં સ્પષ્ટતા કરી છે. દેવી ભાગવતનો વક્તા દંભી હોવો જ ન જોઈએ. દેવી ભાગવતનો વક્તા એવો દંભી ન હોવો જોઈએ કે વ્યાસપીઠ ઉપર આવે ત્યારે ધોતી પહેરીને આવે ને પછી આમ મળીએ તો સુરવાલમાં ને જબ્ભામાં હોય. એવો દંભી વક્તા ન જોઈએ. એવો વક્તા ન જોઈએ કે અહીંયા આવે તો કારણ ઘણી બધી માળા પહેરે, ભસ્મ ટીલા કરે, પાછો મળે તો તમને પેન્ટશર્ટમાં મળે. એટલે દંભી વક્તા જ હોવો ન જોઈએ. એટલે તો અમે પ્રેમપૂર્વક કહીએ કે અમે ધોતી જબ્ભો પહેરીએ છીએ, એ કોઈ અમારો ગણવેશ નથી કે કથા કરવા સમયે પહેરીએ, આ અમારો ગુણવેશ છે. જ્યારે પણ મળો તો અમે ધોતી જબ્ભામાં જ મળીએ. એમાં કંઈ કોઈ પ્રકારનો દંભ ન હોય, ભગવાનને દંભ પસંદ નથી. અને લોભી ન હોવો જોઈએ વક્તા. સ્પષ્ટ ના પાડી, જેના જીવનમાં લોભ હોય, પૈસાની બાબતની વારંવાર ચિંતા કરે એવો વક્તા ન હોવો જોઈએ. અને 4 બ્રાહ્મણો પાઠમાં રાખવા. વક્તાનું મુખ ઉત્તર દિશામાં રહેવું જોઈએ અથવા પૂર્વ દિશામાં રહેવું જોઈએ. વક્તાનું મુખ એવી રીતે રહેવું જોઈએ, એવી રીતે કરવી વ્યવસ્થા. અને હજામત કરાવી નાખવી. જે યજમાન આ વ્રત લઈને બેસે એ પછી 9 દિવસ સુધી નખ ન કાપી શકે, 9 દિવસ સુધી યજમાન દાઢી ન કરાવી શકે, 9 દિવસ સુધી જે બેઠાયેલા હોય એ વક્તા અને શ્રોતા બંને વાળ ન કપાવી શકે. આને આવા બધા નિયમો પાડવા પડે. દેવી ભાગવતનો અધિકારી થવું હોય, દેવી ભાગવત સાંભળતા પહેલા ગાયનું દાન કરવું પડે. અને ગાય દાન ન કરી શકો તો ગૌશાળામાં કંઈક ને કંઈક દ્રવ્ય અર્પણ કરવું જોઈએ. જેટલા લોકો બેઠા છે એ લોકોને મારી નમ્ર વિનંતી છે, આપણે અધિકારી ત્યારે જ બનશું કે ગાયની ગૌશાળામાં કંઈક અર્પણ કરશું. આપણે આજથી, હજી તો આ મહાત્મ્ય ચાલે છે, આજથી પહેલો સ્કંદ ચાલુ થવાનો છે, આજ પહેલો દિવસ છે, આપણે આના અધિકારી બનીએ. એટલે
આ હિમારા બાપા ગૌશાળા નગીચાણામાં કંઈક દ્રવ્ય અર્પણ કરીને કાલે આવજો, એટલે આપણે આના અધિકારી પાકા બની જાય. ગૌ દાન કરીને જ કથા સાંભળવાના અધિકારી બની શકાય. નવારણ મંત્ર નો પાઠ થવો જોઈએ, સતત નવારણ મંત્ર ચાલવો જોઈએ, સપ્તશતી નો પાઠ થવો જોઈએ, વ્યાસજી નું પૂજન થવું જોઈએ, ગાયત્રી નો સહસ્ત્ર નો પાઠ થવો જોઈએ, અને કથા સમાપ્તિ પહેલા અને કથા સમાપ્તિ બાદ વક્તાને નમસ્કાર કરવા, એને વંદન કરવા, વક્તાને બને તો એક રેશમી વસ્ત્ર અર્પણ કરવું, આસન આપવું, અથવા એક શાલ અર્પણ કરવી. આપણે વક્તાને શાલ જ ઓઢાડીએ એની પાછળનું કારણ દેવી ભાગવત છે. દેવી ભાગવતમાં સ્પષ્ટ લખ્યું, આસનમ ભાજનમ દ્રવ્યમ ફલ વસ્ત્રાણી કંબલમ. તમે વક્તાને કાં તો આસન આપી શકો, કાં જમવાનું પાત્ર આપી શકો, કંઈક દ્રવ્ય આપી શકો, ફળ આપી શકો, વસ્ત્ર આપી શકો, અને કંઈ ન હોય તો કંબલમ. કંબલમ એટલે શાલ, ધાબડો કે શાલ અર્પણ કરી શકો. ત્યારથી પ્રથા એવી શાલ ઓઢાડવાની. એ શાલ શાલ નથી, ભગવતી નો વાલ છે એમ સમજવાનું. એટલે ત્યારથી આ ઓઢાડવાની આવી. અને જ્યારે કથા સાંભળવા આવે ત્યારે વક્તા અને શ્રોતાના નિયમો બતાવ્યા છે. વક્તાએ કથાનું રસપાન લેશ માત્ર પણ તૂટે નહીં એનું વારંવાર ધ્યાન રાખવું. જ્યારે જરૂરિયાત પડે ત્યારે દ્રષ્ટાંત આપવું, જરૂરિયાત પડે ત્યારે કોઈ પણ ભજન મૂકવું, અને રસ પડે એવી વાતો સાથે આખો રસ પીરસવો. અને જે શ્રોતા છે એ શ્રોતાના પણ નિયમ છે. શ્રોતા કેવો હોવો જોઈએ? પ્રવર ચાતકો હંસ સુકો મીના દયસ્તથા. એ ચાતક જેવો હોવો જોઈએ. પપીહા નામનું પક્ષી આવે, એ સ્વાતિ નક્ષત્રનું જલ પીવે. સાચો શ્રોતા તો એ કહેવાય કે ફક્ત એ બેઠો બેઠો ફક્ત ને ફક્ત કથા શ્રવણ કરે, કથા સિવાય બીજી વસ્તુમાં ધ્યાન ન આપે, ચાતક જેવો શ્રેષ્ઠ શ્રોતા. બીજો હંસ જેવો, જેને ક્ષીર અને નીરનો વિવેક હોય, પાણી અને દૂધ અલગ કરી દે, કથામાંથી બધી વસ્તુ ગ્રહણ ન કરે. ઢોલ શુદ્ર પશુ ગવારનારી સબ તાડના કે અધિકારી, એ સાંભળીને ઘરે જઈને પત્નીને મારવા ન માંડે. ક્ષીર અને નીરનો વિવેક હોવો જોઈએ એની પાસે. એ હંસ જેવો હોવો જોઈએ. ક્ષીર નીર વિવેક હોવો જોઈએ. એટલે ચાતકો હંસ શુક. આપણી વચ્ચે યોગેશભાઈ પધાર્યા છે, હું આગ્રહ કરું કે આગળ આવે. એક પવિત્ર બ્રાહ્મણ છે જે ઇન્ડસ્ટ્રીની વચ્ચે રહેવા છતાં પણ એક ધાર્મિક વૃત્તિ વાળા છે. કે કર્મકાંડ કરતા 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 રિલાયન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સુધીની એની યાત્રા, અને એટલા બધા આધુનિક વેપારીઓ સાથે રહેવા છતાં પણ એના ચોરવાડમાં આવીને અતિરુદ્ર કરે, એના ચોરવાડમાં આવીને શિવજીની પૂજા કરે, એના ચોરવાડમાં આવીને ટોટલી શિવ મંદિરો ઊભા કરવાનું શ્રેય ચોરવાડ ખાતે એને છે. તો એમનું એવા બ્રહ્મ વિભૂષિતનું સ્વાગત થવું જોઈએ. એટલે આગળ આવે એટલે ભગવતીની આ આરાધના, અને એ ભગવતીની આરાધના. પ્રવર ચાતકો હંસ શુકો મીના દયસ્તથા. શુક એટલે પોપટ જેવો, જેનો ગુણ પુનરાવર્તન કરે વારંવાર, એક ની એક વાત વારંવાર ઘરે જઈને કહે. સાચો શ્રોતા એ છે કે સાચો શ્રોતા વારંવાર અહીંથી સાંભળીને જાય, પછી ત્યાં જઈને એનું આવર્તન કરે. જે અહીં સાંભળ્યું હોય એ વાત ઘરે જઈને કહે કે આજ કથામાં આ વાત થઈ હતી, કથામાં આ વાત થઈ હતી, કથામાં આ વાત થઈ હતી, અને એ કથાની વાત સંભળાવે એવો પોપટ જેવો, અને મીન માછલી જેવો શ્રોતા. માછલી એક પણ ટપકું મારે નહીં. અને સાચો શ્રોતા તો એ કહેવાય કે લેશ માત્ર પણ ટપકું ન મારે. માછલીને આપણે સૂતા જોઈએ જ નથી. અને એવો માછલી જેવો શ્રેષ્ઠ શ્રોતા હોવો જોઈએ. આપણે કયા શ્રોતા છીએ આપણે સમજવાનું. આપણે રોગચાળો ભૂકંપ પ્રકોપ કંઈ પણ ન આવે ને દૂર થવા દેવું હોય તો ગામમાં એક પારાયણ થવું જોઈએ દેવી ભાગવતનું. અને દેવી ભાગવતના આ મહાત્મ્યમાં ગાતારમ ત્રાયતે યસ્માદ ગાયત્રી તેન શોચ્યતે. આ ગાયત્રીથી બીજું કંઈ નથી. ગાયત્રીથી મોટો ધર્મ નથી, ગાયત્રીથી મોટા દેવતા નથી. ગાયત્રી સિવાય ભજવા સિવાય બીજું કોઈ છે નહીં. બ્રહ્માજી જગતની રચના જેના દ્વારા કરે, વિષ્ણુ જેના દ્વારા પાલન કરે, રુદ્ર જેના દ્વારા એનું રક્ષણ કરે, એવા જગદંબિકાના ચરણની રજ આ બધી છે. અંતિમ શ્લોકમાં ભગવતીને પ્રાર્થના કરી અને મહાત્મ્યને અહીં વિરામ આપ્યો છે. અને મહાત્મ્ય કહે છે કે માં ભગવતીના ચરણની રજ એ આખા વિશ્વનું સર્જન કરાવનારી છે. ભગવતીના ચરણની રજ વિશ્વનું પાલન કરનારી છે. અને એ જ ભગવતની ચરણની રજ, એ ભગવતીની ચરણ રજ
આખા વિશ્વનો સંહાર કરનારી છે એવી રજને નમસ્કાર છે. ભગવતીના ચરણોમાં નમસ્કાર કરી અને 12 સ્કંદ છે આ દેવી ભાગવતના, 18,000 શ્લોક છે, 318 અધ્યાય છે. પેલા સ્કંદમાં 20 અધ્યાય છે, બીજા સ્કંદમાં 12 અધ્યાય છે, ત્રીજા સ્કંદમાં 30 અધ્યાય છે, ચોથા સ્કંદમાં 25 અધ્યાય છે, પાંચમા સ્કંદમાં 35 અધ્યાય છે, છઠ્ઠા સ્કંદમાં 31 અધ્યાય છે, સાતમા સ્કંદમાં 40 અધ્યાય છે, આઠમા સ્કંદમાં 24 અધ્યાય, નવમા સ્કંદમાં 50 અધ્યાય, દસમા સ્કંદમાં 13 અધ્યાય, અગિયારમા સ્કંદમાં 24 અધ્યાય અને બારમા સ્કંદમાં 14 અધ્યાય છે. સર્ગ પ્રતિસર્ગ વંશ વંશાનુતરિત અને મન્વંતરાયના ગુણો છે. અને નૈમિષારણ્યમાં જ્ઞાન વૈરાગ્યની જે કથાઓ ચાલી રહી છે એની અંદર કહે છે કે બધા પુરાણોની સંખ્યાઓ વિશે વાત કરી છે કે માર્કંડે પુરાણ છે એમાં 9,000 શ્લોકો છે, મત્સ્ય પુરાણમાં 14,000 શ્લોકો છે, ભવિષ્ય પુરાણમાં 14,500 શ્લોકો છે, ભાગવતજીમાં અને આ દેવી ભાગવતમાં 18,000 શ્લોકો છે, બ્રહ્મ પુરાણમાં 10,000 શ્લોકો, બ્રહ્માંડ પુરાણમાં 12,016 શ્લોકો, બ્રહ્મ વૈવર્તક પુરાણમાં 18,000 શ્લોકો, વામન પુરાણમાં 10,000 શ્લોકો, વાયુ પુરાણમાં એટલે દેવી આ શિવ પુરાણમાં 24,000 શ્લોકો, વિષ્ણુ પુરાણમાં 23,000 શ્લોકો, વરાહ પુરાણમાં 24,000 શ્લોકો, અગ્નિ પુરાણમાં 16,000 શ્લોકો, નારદ પુરાણમાં 25,000 શ્લોકો, પદ્મ પુરાણમાં 55,000 શ્લોકો, લિંગ પુરાણમાં 11,000 શ્લોકો, ગરુડ પુરાણમાં 19,000 શ્લોકો, કુર્મ પુરાણમાં 17,000 શ્લોકો અને સ્કંદ પુરાણમાં 81,000 શ્લોકો. 18 પુરાણ એક શ્લોકમાં ગાવા હોય તો મદ્વયમ ભદ્વયમ ચૈવ મત્રયમ વા ચતુષ્ટયમ અનાપલિંગ પુષ્કાણિ પુરાણાણિ મદ્વયમ મ ઉપરથી બે પુરાણ, માર્કંડે પુરાણ અને મત્સ્ય પુરાણ, ભાવ ઉપરથી બે, મદ્વયમ ભદ્વયમ ભાવ ઉપરથી ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ, વત્રયમ અને હું મારા ગામમાં દરેક પુરાણ કરું, મ ઉપર બે પુરાણ મેં કરી નાખા, મત્સ્ય પુરાણ અને માર્કંડે પુરાણ કરી નાખા, હવે વારો છે ભવિષ્ય પુરાણનો. આ વખતે મારા ગામમાં ભવિષ્ય પુરાણ છે. આ યંત્ર કેમ બન્યા એ ભવિષ્ય પુરાણમાં છે, આ ઇલેક્ટ્રિક કેમ બન્યું, આ માઇક કેમ બન્યા, ટોટલીની માહિતી ભવિષ્ય પુરાણમાં છે. હજુ ભવિષ્યમાં શું થશે એ પણ નિશ્ચિત છે. ખાલી આપણે એક પૃથ્વીના ભાગથી એક પૃથ્વીના ભાગમાં જઈએ એમ નહીં, એક ગ્રહથી બીજા ગ્રહ ઉપર જઈ શકશું, અત્યારે ચંદ્ર અને મંગળ ઉપર જઈ શકીએ એ તો જવા દો, ભરદ્વાજીએ સ્પષ્ટતા કરી છે, એક બ્રહ્માંડથી બીજા બ્રહ્માંડમાં જઈ શકશું આપણે, એક બ્રહ્માંડથી બીજા બ્રહ્માંડમાં જઈ શકશું. એક દુનિયા છે, બહુ મોટી દુનિયા, અને એ દુનિયા આપણે જોવા જાય તો આપણી એક સેકન્ડ માટે આપણી બુદ્ધિ લો બીપી થઈ જાય, લોમાં આવી જાય આપણી બીપી. ક્યારેક ક્યારેક મનમાં એવો પ્રશ્ન થાય કે આવું બધું કેમ થાય છે, પણ એ પ્રશ્નોમાં જતા આ ઉપપુરાણોની વાત છે. સ્કંદ સનત કુમાર પુરાણ નૃસિંહ નારદ દુર્વાસા કપિલ મનુ આ બધા પુરાણો છે, પણ દ્વાપરમાં વિષ્ણુના અંશ થયા જે વ્યાસ થયા, એને 18 પુરાણો કર્યા આપણે પ્રશ્ન થાય, એક વ્યક્તિ વ્યાસ જેવો વ્યક્તિ 18 પુરાણો બનાવી શકે, વેદોનું વિભાજન કરી શકે, આ વાસ્તવિકમાં શું છે? સુત પૌરાણિકે પ્રશ્ન પૂછ્યો ને કહ્યું કે મદ્વયમ ભદ્વયમ ચૈવ મ ઉપરથી બે, ભવ ઉપરથી બે, ભવિષ્ય અને ભાગવત પુરાણ, વત્રયમ વ ઉપરથી ત્રણ પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મ વૈવર્તક પુરાણ, વત્રયમ વ ચતુષ્ટયમ વ ઉપરથી ચાર પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ, વિષ્ણુ પુરાણ અને વાયુ પુરાણ, એ વાયુ પુરાણ એ જ શિવ પુરાણ, વાયવી સંહિતા એટલે શિવ પુરાણ,
વ ચતુષ્ટયમ, વ ઉપરથી ચાર, અ ઉપરથી અગ્નિ પુરાણ, ના ઉપરથી નારદ પુરાણ, અના પ પ ઉપરથી પદ્મ પુરાણ, લી ઉપરથી લિંગ પુરાણ, ગ ઉપરથી ગરુડ પુરાણ, અનાપ લિંગ કુસ્કાની, કુ ઉપરથી કુર્મ પુરાણ, અને સ્કંદ ઉપરથી સ્કંદ પુરાણ. પુરાણાની પૃથક પૃથક આ 18 પુરાણ અને એના ઉપપુરાણો, પણ આ બધા પુરાણો એક જ વ્યક્તિએ લેખા છે. અને આનો જવાબ આપ્યો છે સુત પૌરાણિકે કે નહીં, 28 વ્યાસ થયા. વ્યાસ એક પદવી છે. અત્યારે હું બેઠો છું તો અત્યારે વ્યાસ, હું તો કહું કે અત્યારે કરોડો વ્યાસ થયા છે. અત્યારે કેટલી જગ્યાએ કથા ચાલે, જેટલી જગ્યાએ કથા ચાલે, અને વ્યાસપીઠ ઉપર બેસે ને વ્યાસ જ કહેવાય. સૌથી પહેલા જે વ્યાસ થયા ને બ્રહ્માજી થયા, પહેલા વ્યાસ બ્રહ્માજી. બીજા વ્યાસ પ્રજાપતિ થયા, પ્રજાપતિ કંઈક નિર્માણ કર્યું. ત્રીજા વ્યાસ ઉષ્ણા થયા, ચોથા બૃહસ્પતિ, પાંચમા સવિતા, છઠ્ઠા મૃત્યુદેવ, સાતમા મઘવન ઇન્દ્ર થયા, આઠમા વ્યાસ વશિષ્ઠ થયા, નવમા સરસ્વતી થયા, નવમા વ્યાસ, દસમા વ્યાસ ત્રિવૃષ થયા, ભરદ્વાજ, અંતરિક્ષ, ધર્મ, ધનંજય, મેધાતિથિ, વ્રતિ, ગૌતમ, હરિયાત્મા, વાજસ્રવાહ, આયુષ્માન, સોમ, રૂપ, તૃણબિંદુ, ભાર્ગવ, એમ 27 માં જે વ્યાસ થયા એ શક્તિ થયા. જે વ્યાસ વશિષ્ઠના પુત્ર થયા એ 27 માં વ્યાસ હતા, 28 માં વ્યાસ એ જાતુ કર્ણ થયા, અને એના પછી દ્વાપર આવ્યો, અને દ્વાપરમાં 28 માં અંતિમ જે થયા એનો જન્મ એક દ્વીપમાં થયો, એક પરાશર ઋષિને. કથા એટલી બધી સુંદર છે કે તમે મેં મનમાં વિચાર લીધું કે પરાશર ઋષિને કામ જાગ્યો ને એને વાસના ઉભી કરી, વાસનાથી વ્યાસ જેવો પુત્ર ન થાય, કુપુત્ર પાકે. તમે જો ઉપાસનાથી કરો તો જ તમારે અહીંયા સારો પુત્ર પાકે. પરાશર ઋષિ એક એવા ઋષિ હતા જેણે અધર્મની સામે લડત કરી. સહસ્ત્રાર્જુન એટલે એક સાથે 100 રથ લઈને નીકળે, એક રથમાં 10 ઘોડા, અને એવી રજટ આવે ધૂળ ની કે ડમરીઓ બોલી જાય. તમે આજુબાજુમાં જઈ ન શકો. જ્યાં આશ્રમ આવી આશ્રમને તોડી નાખે, જ્યાં ઋષિઓ એને મારી નાખે, કહ્યું કે હું જ ભગવાન. અને જયારે તમે મોટા બનો ને ત્યારે ભગવાન બનવાનો તમને શોખ લાગે, તમને એમ થાય કે હું વહેલો ભગવાન બનું, વહેલો ભગવાન બનું. ઋષિઓના આશ્રમ તોડી નાખતા ત્યારે એક ઋષિ પરાશર એના પિતાજી સાથે ઝઘડીને નીકળી ગયા હતા. પરાશર એના દાદા સાથે ઝઘડ્યા. વશિષ્ઠના પુત્ર શક્તિ, આ કથામાં સતત ધ્યાન આપજો, બાકી એટલા બધા ચરિત્રો આવશે કે તમે ભૂલી જશો કે કયા ચરિત્રમાં હતા. પણ હું એક પણ ચરિત્રને ભૂલીશ નહીં. આમાં તો વક્તા અને શ્રોતાની પરીક્ષા છે કે વાસ્તવિકમાં શ્રોતા લેશ માત્ર પણ ધ્યાન બીજે મોકલે એટલે વાત થઈ ગઈ પૂરી, તમને ખબર ન રહે કે કયા ચરિત્રમાં આવી ગયા. અહીંયા પરાશરજી કહે છે કે પરાશરજી એના આશ્રમમાં રોજ માટે અધ્યયન કરાવતા, ત્યાંથી દાસરા ઢીમર ત્યાંથી પસાર થતા. આ વશિષ્ઠના દીકરા શક્તિ ને શક્તિના દીકરા પરાશર હતા. વશિષ્ઠ એવા ઋષિ હતા કે ત્રય વિદ્યાને માનતા, ઋગ્વેદ, યજુર્વેદ ને સામવેદ, એ અથર્વેદ ને માનતા નહીં. અને ભૃગુ નામના ઋષિ હતા કે ભૃગુ એ અથર્વેદ ને પણ માનતા કે એ વેદ કહેવાય. વશિષ્ઠજી કહે કે જેમાં જાદુ ટોણા હોય એને વેદ ન કહેવાય, જેમાં બ્રહ્મનું જ પ્રતિપાદન હોય એને વેદ કહેવાય, જેમાં બ્રહ્મની જ વાતો હોય એને વેદ કહેવાય, આમાં તો જાદુ ટોણા છે, આમાં તો ઔષધિઓના પ્રયોગ છે, આને વેદ ન કહેવાય. અને ભૃગુ એવું કહેતા કે ઔષધિઓ કોઈને આપો સારું થઈ જાય, એ નજીક આવે પછી એને ધર્મની નજીક પહોંચાડવાના, ધર્મની નજીક પહોંચાડે એટલે એને વેદ કહેવાય, જાદુ ટોણાથી ચમત્કારથી લોકો નજીક આવે એને વેદ કહેવાય. પણ એક દિવસ પરાશરના પુત્ર વ્યાસ, વશિષ્ઠના પુત્ર હતા શક્તિ, શક્તિનું મૃત્યુ થયું, એના દીકરા હતા પરાશર. પરાશર જાબાલી ઋષિ પાસે અથર્વેદ ભણી આવ્યા અને અથર્વેદનો મંત્ર બોલતા હતા. વશિષ્ઠ સાંભળી ગયા કે તું મારો પૌત્ર થઈ અને અથર્વેદના મંત્ર બોલે નીકળી જા મારા આશ્રમથી. અને પરાશર આશ્રમ છોડી જતા રહ્યા, અલગ આશ્રમ બનાવ્યો સરસ્વતી નદીના કિનારે. અને ત્યાં નદીના કિનારે રોજ માટે એ અધ્યયન કરે ને ચારેય વેદોની સ્થાપના કરવી જીવનનો લક્ષ્ય. એનો પેલ અને આસવલ નામના બે શિષ્યો એને રોજ ભણાવે. ત્યાંથી ક્યારેક ક્યારેક પસાર થાય દાસરા ઢીમર ને એની દીકરી મત્સ્યગંધા, એની પણ કથા આવશે. આ દેવી ભાગવત તો એટલા રહસ્ય ખોલ્યા. આ મત્સ્યગંધા કોની પુત્રી, મત્સ્ય રાજા કોનો દીકરો? ઉપરીચર નામના વસુના બે પુત્ર હોય, અને એ દીકરો માછલી કેવા માટે પડ્યો ગ્રહણ કરે એની કથા પણ આ પેલા સ્થાનમાં છે. પણ અહીંયા થોડોક વિષય ન ચૂકાય એટલે હું આ કથા લઈ લઉં છું કે મત્સ્યગંધા જેના શરીરમાંથી માછલીની દુર્ગંધ આવતી એને દાસરા ઢીમર ત્યાંથી પસાર થતા, અને ક્યારેક ક્યારેક વિરામ લેવા માટે આશ્રમમાં બેસતા, ક્યારેક ઋષિની વાણી સાંભળતા, અને આ પરાશરની વાણી સાંભળીને એનાથી પ્રભાવિત થતા. પણ એક દિવસ સહસ્ત્રાર્જુન ઘોડા લઈને જતો હતો, અને પહેલા એવા ઋષિ હતા જેણે સહસ્ત્રાર્જુનના ઘોડા પકડી લીધા પરાશરે.
અને પકડી લીધા કે ભગવાન બનવાનો પ્રયત્ન ન કર, ભગવાન આ દુનિયામાં કોઈ બની જ ન શકે, તું આ ઋષિઓના આશ્રમ તોડે, વેદો ને બાળે, આ યોગ્ય છે ક્ષત્રિય ને શોભે? અને ક્ષત્રિય નો શોભે લે, હાથમાં એન્ટર લઈ, એક હાથમાં ચાબુક લઈને જોરદારની ચાબુક પરાશર ને મારી, પરાશર નીચે પડી ગયા, સૈનિકો નીચે ઉતરા, તલવારોના ઘા એટલા બધા પરાશર ને માર્યા, બેભાન થઈ ગયા, જમણા પગમાં તલવાર મારી, પગ કપાઈ ગયો. પરાશર નું એક નામ પંગુ ઋષિ હતું, એક પગે લંગડા હતા, બેભાન અવસ્થામાં પડેલા. આ દાસરા ઢીમર ને ત્યાંથી પસાર થયા કે આ બીમાર છે, ઋષિને લઈ જાય, આપણે એની પાસેથી કંઈક શ્રવણ કર્યું છે, એ ગુણ ભૂલાય નહીં. એ પોતાની હોડીમાં લઈને ખૂબ સેવા કરી, અને જ્યારે ભાનમાં આવ્યા ને ત્યારે પરાશરને ખબર પડી કે ઓહો, સૂર્ય ચંદ્ર તારાઓ રાત્રે આકાશમંડળ જોયું, ખ્યાલ આવી ગયો કે કાલનો તો એ દિવસ છે કે એ દિવસના દિવસે જો ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે તો દુનિયાને કંઈક આપનારો દીકરો ઉત્પન્ન થાય. પણ કાલના દિવસમાં હું જઈશ કે કાલે સવારે હું વહેલો પ્રાતકાલ ઉઠીને જતો રહીશ ને ગર્ભાધાન સંસ્કાર કોઈ બ્રાહ્મણની કન્યાને મેળવીને કરી દઈશ. એ વિચારો વિચારમાં સૂઈ ગયા, પણ ઔષધિઓનો કંઈક એવો નશો હતો કે જ્યારે એની આંખ ઉડીને ગયા તો બપોર થઈ ગયો, અને કહ્યું કે હવે જલ્દી મારે જવું છે સામે કિનારે. પણ સામે કિનારે કીલ નામના દ્વીપમાં રહેતા હતા લોકો, અને જોજો દાસરા ઢીમર જમવા માટે બેઠો હતો. એક મત્સ્યારા અને એક સાગર પુત્રના વિચારો જોજો, આને કહેવાય દૈવી વિચારો. એ જમતા જમતા બોલે પણ નહીં, જમતા જમતા ઉભા પણ ન થાય, જમવાના નિયમ છે. આજે પણ મારા પિતાશ્રી ભોજન કરતા કરતા બોલે નહીં, ભોજન કરતા કરતા ઉભા ન થાય. આજે પણ હું તો નથી નિયમ પાડી શકતો, મારે તો કોઈ ને કોઈ સાથે હોય, પણ જમતા જમતા મૌન ધારણ કરવું અને ઉભા ન થવું જમવાનો નિયમ છે. આપણે તો ઉભા ઉભા જમીએ. સ્થિતો ન ખાદામી અસન ન જલ્પે, ગતમ ન શૌચામી કૃતમ ન મન્યે, દ્વયો સ્તુતિયો ન ભવામી રાજન, કેનાસ્મી મૂર્ખો વદ કારણે નો જમવા. પેલી મૂર્ખાઈ ની નિશાની છે ઉભા ઉભા જમવું. બુફે હોય તો લઈ લ્યો બુફે, બાકી બેસીને જ જમવું પડે. હાજીને પૂજો કોઈ મુસ્લિમ ને, હજ પડીને આવે પછી મુસ્લિમ થી ઉભા ઉભા પાણી ન પીવાય. આ ઉભા ઉભા પાણી પીએ એટલે જ પગના અને વા અને સાંધાની બીમારી છે. વિનંતી છે તમારા બાળકોને નાનપણથી બેઠા બેઠા પાણી પીવાની ટેવ રાખજો, એને વા અને સાંધાની જ્યારે બીમારી થાય ને ત્યારે મારી ઉપર દાવો માંડી શકશો. તમે જાઓ દાવો માંડી દેવાનો 1,00,000 રૂપિયાનો. ઉભા ઉભા પાણી પીવો જ ન જોઈએ તો વા અને સાંધાની બીમારી થાય. આપણે તો ઉભા ઉભા જમીએ છીએ. અને આ દાસરા ઢીમર પાસે વિચારો તો જુઓ કેટલા દૈવી વિચારો, કે હું જમતા જમતા ઉભો નહીં થાય. અને પોલીસ પણ એને ઈશારામાં કર્યો એની દીકરીને, અને એની દીકરી મત્સ્યગંધા હાથમાં હોડીના હલેસા લીધા ને બેસાડ્યા. એક નદી પાર કરવી એક સ્ત્રી કેટલી વાહન ચલાવી શકે, હોડી ચલાવી. પરાશર કહે કે લાવો હું ચલાવું, મારે ઉતાવળ છે, દિવસનું નક્ષત્ર પૂરું થવાના સમયમાં છે, જલ્દી કરો જલ્દી કરો. અને જ્યારે એને હાથમાં હલેચા લીધા ત્યારે આ નારીએ કીધું, ભારતની નારીએ, આ ભારતની કન્યાએ, કે જ્યાં સુધી અમે સેવક વર્ગ જીવિત છે ત્યાં સુધી બ્રાહ્મણોથી અમે સેવા ન લઈએ, બ્રાહ્મણ પાસે સેવા ન લેવડાવી, પોતે ચલાવતા હતા. અને સમય થઈ ગયો ત્યારે બરાબર નદીની વચ્ચે હતા, અને પરાશરે કહ્યું કે સત્યવતા મત્સ્યગંધા, તમારાથી એક પુત્રને હું જન્મ આપીશ, જો આપ તૈયાર થાવ મારી સાથે તો એક પુત્રને જન્મ આપી વિશ્વના કલ્યાણ માટે એટલું મોટું યોગદાન આપશે કે એની કોઈ વાત ન પૂછો, પણ અત્યારે તમારે મારી સાથે વિવાહ કરીને ગર્ભાધાન સંસ્કાર કરવો પડે. કહ્યું કે હું પિતાની આજ્ઞા વિના એક પણ, આને કહેવાય ભારતની કન્યા, હું એક પણ આજ્ઞા મારા પિતાજીના આજ્ઞા સિવાય એક પણ કાર્ય ન કરું, મારા પિતાજીને પૂછવા જવું પડશે. અહીંયા પરાશરજી કે સમય છે નહીં, તો કહ્યું કે મારી સાથે લગ્ન ન કરો તો કંઈ નહીં, પણ તમારાથી એક સંતાન પ્રાપ્ત કરવા માંગુ છું. અત્યારે કહ્યું કે અત્યારે આને ધર્મશાસ્ત્ર જાણતી ત્યાં નિયમો બતાવ્યા, એક પેલું અત્યારે દિવસ છે એટલે રતિક્રિયા દિવસના થાય નહીં, ધર્મશાસ્ત્ર નિયમ. એક સાગર પુત્રની દીકરી બતાવે છે, એક મચ્છી મારનારી દીકરી બતાવે છે કે દિવસના દિવસે રતિક્રિયા ન થાય, આને કહેવાય ધર્મ. એક સામાન્ય મચ્છી મારનારી છોકરીને પણ ખબર હતી રતિક્રિયા દિવસે ન થાય. એને કહ્યું બીજું, અત્યારે હું તમારી સાથે અપરિણીત છું, તમારે મારા અંગનો સ્પર્શ પણ ન થાય, અને મારું કુવારાપણું લાજી જાય, અને એવું લાજી જાય તો એ સ્ત્રી મુખ બતાવવાને લાયક ન રહી. કહ્યું તારા ત્રણેય કારણો હું મિટાવી દઈશ, તારા અંગનો સ્પર્શ કરીશ હું, અને હું ધર્મથી જો પુત્ર ઉત્પન્ન કરતો હોય, સેજ પણ કામના વિનાનો પુત્ર જો હું ઉત્પન્ન કરતો હોય, હું તને અડીશ ને તો તારા શરીરમાં દુર્ગંધ આવે ને માછલીની, એની જગ્યાએ સુગંધ આવી જશે. એ સુગંધ 1-2 કિલોમીટરની 1 યોજન સુધી ફેલાશે. મત્સ્યગંધાને ખાલી સ્પર્શ કર્યો ને ત્યાં તો માછલીની દુર્ગંધ જતી રહી ને 1 યોજન સુધી એકદમ સુગંધ આવવા માંડી. નામ પડી ગયું યોજનગંધા મત્સ્યગંધામાંથી. આ ઋષિનો પ્રતાપ.
અને કહ્યું કે હું તને પુત્ર ઉત્પન્ન કરીશ, પછી પણ તારું જીવન કુવારી જેવું જ રહેશે, ત્યારે તારે સમજવાનું કે વાસ્તવિકમાં એક ઋષિએ કામ વાસનાથી નહીં, ઉત્તમ યોગથી. અને અત્યારે સાંજ દિવસ છે ને, હું રાત્રિ બનાવી દઉં, એ સમયે ફરતી બાજુ ધુમ્મસ કરી દીધો, રાત્રિ જેવું વાતાવરણ કરી દીધું, અને ત્યારે ગર્ભાધાન સંસ્કાર કર્યો ને, એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો, એ અષાઢ પૂર્ણિમાના દિવસે એક બાળક ઉત્પન્ન થયો, દ્વીપમાં ઉત્પન્ન થયો, નામ પડી ગયું દ્વેપાયન. એ કાળો હતો શરીરથી, એટલે બધા કૃષ્ણ કૃષ્ણ કહેતા, એટલે કૃષ્ણ દ્વેપાયન નામ પડી ગયું. એ કૃષ્ણ દ્વેપાયન એટલે જેને આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે જેનો દિવસ ઉજવીએ બીજો કોઈ નહીં, એ આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એટલે વ્યાસજીનો જન્મ દિવસ. હેપી બર્થડે ટુ યુ. કેટલા એવા બંદા છે આમાંથી કે ગુરુ પૂર્ણિમા દિવસે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર એક પુષ્પ રાખે અને વ્યાસાય વિષ્ણુ રૂપાય પ્રાર્થના કરે. કેટલા લોકો એવા છે ગુરુ પૂર્ણિમાના દિવસે, આપણા ગુરુ છે ચોક્કસ છે, પણ સૌથી પહેલા ગુરુ જેણે આખી દુનિયાને કંઈક આપ્યું એવા વ્યાસ છે. વ્યાસનું પૂજન ગુરુ પૂર્ણિમાના દિવસે જાહેરમાં થવું જોઈએ. અરે જુનાગઢની બજારમાં થવું જોઈએ, પેલા વ્યાસનો ફોટો રાખી, બધા ગ્રંથો આપણા વેદ પુરાણો શાસ્ત્રો રાખી એની પૂજા થવી જોઈએ. વેરાવળની બજારમાં થવી જોઈએ, માંગરોળની બજારમાં થવી જોઈએ, યશોદની બજારમાં થવી જોઈએ. લોકોને ખબર પડવી જોઈએ આજે વ્યાસજીનો જન્મદિવસ છે. લોકો વ્યાસજીને ભૂલી ગયા. હું તો કહું ગુરુએ પણ આજ્ઞા કરવી જોઈએ આપણે બધા પહેલા ભેગા મળીને વ્યાસની પૂજા કરીએ. વ્યાસોત સિસ્ટમ જગત સર્વમ, આખી દુનિયા વ્યાસથી જૂઠું બોલે છે. પૂજ્ય મોરારી બાપુ હોય કે રમેશભાઈ ઓઝા હોય કે અમારા જેવા સામાન્ય કથાકારો હોય, બધા વ્યાસનું જૂઠું બોલે છે. આ બધું તો વ્યાસ બોલી ગયા છે, આપણે જેટલું બોલીએ છીએ ટોટલી. એટલે આવી વ્યાસની વંદના થવી જોઈએ. અને મને ગૌરવ છે બેટ દ્વારિકા ઉપર, આજે પણ બેટ દ્વારિકામાં આ થાય છે. બેટ દ્વારિકામાં ગુરુ પૂર્ણિમા હોય ત્યારે અમારા ગુરુજી કહે કે પેલા અમારી પૂજા નહીં, પેલા વ્યાસજીની પૂજા. અમે શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, દેવી ભાગવત, વેદ બધા રાખી અને એ પુસ્તકોનું પૂજન કરીએ કે એમાંથી અમને મળ્યું, પછી અમારા ગુરુજીનું પૂજન કરીને પછી અમારા ગુરુજી આશીર્વાદ દે. ત્યારથી લઈને આજે પણ અમે ગુરુ પૂર્ણિમા હોય એટલે પહેલી વંદના હું વ્યાસની કરું કે વ્યાસજી તમે ન હોત તો અમારા સુધી આ પુરાણો કેમ આવે, જેને બોર ખાઈ ખાઈને આખું જીવન વ્યતીત કર્યું છે. ગુરુ તારો પાર ન પાયો, હેન પાયો, હેન પાયો રે, એ પૃથ્વી ના માલી એ જ તમે રે, એ તારો તો હે અમે તરી. ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, હેન પાયો, હેન પાયો રે, એ પૃથ્વી ના માલી એ જ તમે રે, એ તારો તો હે અમે તરી. આપણે ગુરુની વંદના શા માટે કરવી પડે? મને કોઈ હમણાં પ્રશ્ન પૂછ્યો તો ગુરુ બનાવવા જ પડે? આપણે મનથી ધારી લઈએ કે આ મારા ગુરુ. મેં કીધું એમ ન ચાલે, એક સ્થૂળ રૂપમાં ગુરુ હોવા જોઈએ, આપણી ઉપર અંકુશ હોવો જોઈએ, બાકી આપણે સ્વતંત્રમાંથી સ્વચ્છંદ થઈ જાય. જે પોતાના જીવનમાં પોતાની ઉપર અહંકાર ઓગાડવા માટે ગુરુ હોવા જોઈએ. ગુરુ ન હોય તો અહંકાર ઓગળે જ નહીં. તમારી ઉપર ન હોય તમે કોઈનું માનો, તમને સ્વતંત્ર રાખવામાં આવે, એક રૂમ માર્યો તમારે ભણવું હોય તો ભણે, કોઈ શિક્ષક તમને એક પણ ડારો ન આપે તો બાળક ભણે જ નહીં. કહેવાનો મતલબ છે એક જગ્યા એવી હોવી જોઈએ. શા માટે સ્ત્રીઓ અંકુશિત છે? સ્ત્રીઓ રાત્રિના પુરુષ સાથે ફરી ન શકે, રાત્રે 12 વાગે ઘરે આવી ન શકે, એના ઉપર કોઈ એનો પતિ છે ને એટલે એ અંકુશિત છે. અને એ બરાબર છે, ને આપણે ગમે ત્યારે ફરીએ, ગમે તેવું પીએ, ગમે તેવું જાય, એનો મતલબ કે આપણા કોઈ ગુરુ નથી, આપણા કોઈ પતિ નથી, આપણા કોઈ સ્વામી નથી. આપણા સ્વામી ન હોય ને એટલે નિરંકુશ રહીએ, એવા ગુરુ હોવા જોઈએ, એવા વ્યાસજીની વાત છે.
ચિરે સંતો એવા જમીન ને આસમાન હરિય મૂળ વિના ઠેરાયો રે હે જીરે સંતો એવા જમીન ને આસમાન હરિય મૂળ વિના ઠેરાયો ભવિનયાવને ઠેરાયો હમ ભવિનયાવને ઠેરાયો વારી વારી મેતવારે રે એ પૃથ્વીના માલે એ જ તમે રે એ તારો તો તમે રે એ તારો તો હે યમે તરીએ હે યમે તરીએ હે યમે તરીએ મારે આજે ત્રણ રહસ્યો ખોલવા છે. પહેલું એ રહસ્ય મારે ખોલવું છે કે ધરતીની માટી શા માટે નથી ખવાતી. કનૈયાએ માટી ખાધીને બલરામજીને બધાએ ફરિયાદ કરી ત્યારે માટીએ માટી ખાવા માટે માં યશોદાએ પણ કૃષ્ણનો કાન પકડ્યો. માટીથી સ્નાન કરવું ગુણ ગણાય અને માટી ખાવ તો દોષ ગણાય એનો જવાબ દેવી ભાગવતમાં છે. અને બીજા બે રહસ્યો એ છે કે સાત લોકોને ઉઠાડાય અને સાત લોકોને ન ઉઠાડાય. નિદ્રા ભંગ ચાર દોષ કીધા છે શાસ્ત્રોમાં, સૌથી મોટા દોષ કીધા છે. એમાં એક દોષ છે એ નિદ્રા ભંગનો દોષ છે. કોઈની નિંદર ભંગ કરવી મોટો દોષ છે, પણ કેને ઉઠાડાય ને કેને ન ઉઠાડાય દેવી ભાગવતે સ્પષ્ટતા કરી છે. માટી ખાવાનો દોષ છે એની સ્પષ્ટતા પણ કરી છે. એટલે વાત હતી વ્યાસજીની, વ્યાસજીનો જન્મ થયો અને દર અષાઢી પૂર્ણિમાના દિવસે એના પિતા મળવા આવે. એક પગે લંગડા, આશ્રમો તો તોડી નાખ્યા હતા, પરાસર ઘેરે ઘેરે ફરે. બધાને કહે તમે બધા એક થાવ, સહસ્રાર્જુનની સામે કોઈ લડો પણ કોઈ એક ન થાય. આશ્રમ બાંધે કોઈ તોડી નાખે એટલે પંગુ ઋષિ બધા તરીકે ઓળખતા. પરાસર ઘરે ઘરે ગામડે ગામડે બધાને ફરે અને વર્ષમાં એક જ દિવસ પોતાની પત્નીને અને બાળકને મળવા પહોંચી જાય. અને અષાઢી પૂર્ણિમા પાંચ વર્ષના વ્યાસજી થયા છે. રાહ જોઈ છે મારા પિતાજી, મારા પિતાજી. આજે દાસરા ઢીમરે સંકલ્પ કર્યો કે આજ કોઈ આવે તો કહી દઉં કે તારી પત્નીને તારા દીકરાને લઈ જા, બાકી તારા દીકરાને એકલાને લઈ જા, હું મારી દીકરી બીજા સાથે પરણાવી દઉં. અને જેવા જ આવ્યા છે પરાસર, વ્યાસજી છોટી ગયા. દાસરા ઢીમરે કહ્યું કે લઈ જાઉં તમારી મારી દીકરીને, તમારા દીકરાને લઈ જાઓ, બાકી હવે હું સાચવી નહીં શકું. કહ્યું કે તમારી દીકરી કુવારા પણ છે, તમે લગ્ન કરી દેજો ને, એના દ્વારા તો આખું નવસર્જન થશે, એના ભાગ્યમાં છે બીજે લગ્ન કરવા. હું જાઉં છું મારા દીકરાને લઈને. અને એકલા અપંગ આ પંગુ ઋષિ પરાસર એના દીકરાને લઈ અને વ્યાસજીને લઈને ગૌતમજી પાસે એની જનોઈ સંસ્કાર કરાવ્યો. અને જનોઈ સંસ્કાર કરતા કરતા બધું જ્ઞાન આપવા માંડ્યા, આ તારા છે, આ નક્ષત્ર છે, આ યોગ છે. અને જ્યારે બદ્રીનાથના જંગલમાં જ્યાં જ્યાં આંખમાંથી આંસુ પડી ગયા પરાસર, વ્યાસજીનો હાથ પકડીને કહ્યું કે હવે મારું જીવન હે કૃષ્ણ રે કે ન રે, મારા જીવનનો એક જ ધ્યેય છે, ચાર વેદોની સ્થાપના કરવી, ચારે વેદોની પ્રમુખતા આપવી મારા જીવનનું ધ્યેય છે. એ બદ્રીનાથના જંગલમાં સિંહે ફાડી ખાધા પરાસરને, અને પછી પૈલ અને આત્વલ પણ ભાગી ગયા. પણ પછી વ્યાસજીએ ફરી સરસ્વતી નદીના કિનારે એ ચાર શિષ્યોને બોલાવ્યા, વેદોના વિભાજન કર્યા છે. પેલા ઋગ્વેદ એક જ હતો, 1,00,000 મંત્રો હતા જેની અંદર, એ ઋગ્વેદનું વિભાજન કર્યું. ઋગ્વેદનું કામ પૈલ ઋષિને સોંપ્યું ને આપણા સુધી ઋગ્વેદ પહોંચ્યો હોય તો પૈલ ઋષિ દ્વારા. સુમંતુ નામના ઋષિને બોલાવ્યા અને સુમંતુને અથર્વેદનું કામ સોંપ્યું છે. જૈમિનીને સામવેદનું કામ સોંપ્યું છે. વૈશંપાયનને યજુર્વેદનું કામ સોંપ્યું છે. એમ ચારેયના વેદના વિભાજનો કરીને આપણા સુધી પહોંચ્યા. એ 28માં કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ થયા. 28 વ્યાસ એકત્રિત થયા ને ત્યારે એટલો મોટો સંગ્રહ આવ્યો. એ વ્યાસ એક પરંપરા છે, વ્યાસ એક ગાદી છે, એના પર બેસવા વાળા એવા 28 યુગમાં 28 વ્યાસ થયા. અને તેનાથી મને ભાગવત શ્રવણ કરવાનો મોકો મળ્યો. સુત પૌરાણિક કહે સંપૂર્ણ વેદનો સાર અધિકારી પુત્ર અયોનિદને ભણાવ્યું સુખદેવને.
અને સુખદેવજીને આખું ભણાવ્યું છે. અહીંયા પ્રશ્ન પૂછ્યો બધાએ કે સુખદેવજીને ક્યારે ભણાવ્યું, કેમ ભણાવ્યું? આ સુખદેવજી તો કેવા હતા? યમ પ્રવ્રજંત મનુભેદમ ભેદકૃત્યમ દ્વૈવાયનો વિરહકાતર આસુવ પુત્રે તન્મય દયાવતર ભોમિનેજો અમર કથા માં ભગવતી સુઈ ગયા અને ઈંડાના ઈંડામાંથી બચ્ચું બહાર નીકળીની પોપટના રૂપમાં સાંભળી ગયા. મારવા માટે આવ્યા ત્યારે 16 વર્ષ સુધી મહાદેવને તપસ્યા કરવી પડી. મહાદેવ 16 વર્ષ સુધી ધનુષ્ય હાથમાં ત્રિશુલ લઈને ઉભા રહ્યા, 16 વર્ષ સુધી બહાર ન આવ્યા. છેલ્લે મહાદેવજીને કહ્યું કે હું એક જ ક્ષણે બહાર આવું. અમર કથા સાંભળી અધુનામ દેવ દેવેશ ક્રોધમ મા કુરુ શંકર, હે શંકર ક્રોધ ન કરો, તમે મને મારી શકશો નહીં. અને આ શંકર નો જ અવતાર હતા સુખદેવજી, કે મને માયા સ્પર્શે નહીં તો બહાર આવું. અને મહાદેવજીને પણ 5 મિનિટ માટે બધી માયાને પોતામાં સમેટી લેવી પડી હતી. ત્યારે સુખદેવજી 16 વર્ષે બહાર નીકળ્યા, નીકળવાની સાથે જ ભાગી ગયા. માયા સ્પર્શી જ નહીં, બાકી બધાને સ્પર્શે. યમ પ્રવ્રજંત પરિવ્રાજકની સંન્યાસીની જેમ દોડતા દોડતા નીકળી ગયા. અને અનુપેતમ અપેત કૃત્યમ, જેને અનુપેત ઉપવીતમ, જેને જનોએ અહીં ધારણ કરી છે, જનોએ ધારણ કરે એને ઉપવીત કહેવાય, એના ઉપર હોય એને ઉપવસ્ત્ર કહેવાય. જેને ઉપવીત ધારણ નથી કરી, જનોય ધારણ નથી કરી. ઘણા બધા લોકો આમ જમણી બાજુ આમ રાખે કે અમે સાલ અહીં રાખીએ, જમણી બાજુ રાખીએ કે ડાબી રાખવું બાજુ રાખીએ, ફેર શું પડે? સાહેબ ફેર પડે છે, તમને શાસ્ત્રનું જ્ઞાન નથી. આ જનોય ડાબા ખંભે હોય ત્યારે સવ્ય કાર્ય થાય, જમણા ખંભે હોય એટલે અપસવ્ય થાય. આ ઇલેક્ટ્રોન છે ડાબા ખંભા ઉપર વિજ્ઞાન, આ ઇલેક્ટ્રોન હોય એટલે આખા શરીરમાં જનોય દ્વારા ઇલેક્ટ્રોન આખા શરીરમાં ફરે, એક પણ પેરાલિસિસ નો હુમલો ન આવે. આ ઇલેક્ટ્રોન છે ને એટલે ઉપવીત ઉપર ઉપવસ્ત્ર હોય એ જમણા ખંભે ન રખાય. એમાં બધામાં ફિલોસોફીઓ ન ચાલે. ક્યાં રાખવું એની મર્યાદા છે, ક્યાં રાખવું જોઈએ એની પાછળ શાસ્ત્ર છે આખું. એટલે એમ જમણા ખંભા ઉપર, દુનિયા ડાબા ખંભા ઉપર રાખે એટલે હું જમણા ખંભા ઉપર રાખું એમ ન ચાલે. એના માટે શાસ્ત્રોથી અવગત થવું પડે. શાસ્ત્ર જ્યાં સુધી ન ભણીએ ત્યાં સુધી આવી વાતોનો ખ્યાલ જ ન આવે. ઘણા લોકો જમણા બાજુ રાખે છે, એ લોકોને મારી ટકોર છે. ઇલેક્ટ્રોન નહીં, તમે અપસભ્ય કર્મ કરો છો. અત્યારે કથા કરવા માટે બેઠાવી સભ્ય કર્મ છે, એટલે ઉપવસ્ત્ર ઉપવીત ઉપર જ હોય એમ. એટલે જેને જનોય નથી દેવાની, અનુપેતમ અપેત કૃત્યમ, જેને જનોય નથી દેવાની, જનોય દેવાની હોય તો ગુરુ કાનમાં બોધ આપે. એક તાંતણા સાથે એક તાંતણું જનોયનું જેમ ગૂંથાણું ને એમ તારે ગૂંથાવાનું છે બ્રહ્મ સાથે. જેને એ બોધ થઈ જાય ને એને પછી જનોય રાખવાની જરૂરિયાત નથી. આને જન્મતા સાથે બોધ થઈ ગયો હતો, એટલે સંન્યાસ પરંપરામાં જનોય શિખા અને સૂત્રનો ત્યાગ આવે. એને બોધ થઈ ગયો છે મારે બ્રહ્મ સાથે ગૂંથાવાનું છે. જેનું બ્રહ્મ એક જ ધ્યેય છે, અહમ બ્રહ્માસ્મિ અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ, અને એવી જેને જ્ઞાન થઈ ગયું છે એવા સુખદેવજી યમ પ્રવ્રજંત મનુપેત મપેત કૃત્યમ વેપાયનો વિરહ કાતર આજુહાવ. અરે વિરહ કાતર, વિરહ ની વેદનામાં એના પિતાજી વ્યાસજી ફરફરી ઉઠા, હે દીકરા કરતા વિરહ કરતા પાછળ દોડ્યા. આજુહાવ પાછળ દોડ્યા, પણ જયારે દોડ્યા ને પુત્રે તન્મયતયા તરવો અભિનેદુ, તરવ એટલે વૃક્ષો, અભિનેદુ ઇતિ ઉત્તરમ દદુ, વૃક્ષો એ ઉત્તર આપ્યો. વિચારો વૃક્ષોમાં ઓતપ્રોત થઈ ગયા હતા સુખદેવજી, વૃક્ષો બોલવા માંડ્યા, વનસ્પતિઓ બોલવા માંડી, એને વાણી આવી ગઈ. તરવ અભિનેદુ એને ઉત્તર આપ્યો વૃક્ષો એ કે તમે જે દીકરો દીકરો કરીને દોડો છો ને સર્વભૂત હૃદયમ, એ તો બધાના હૃદયમાં રહેવા વાળો સર્વ વ્યાપક પરબ્રહ્મ પરમાત્મા છે. આ સુખદેવજી એ પરીક્ષિત ને કથા સંભળાવી, એ પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત કથા સંભળાવવા આવ્યો હતો. એ સર્વભૂત હૃદયમ છે, દરેક નું હૃદય છે, દરેક ની અંદર રહેવા વાળો વ્યાપક પરમાત્મા છે. અને વ્યાપક કહ્યું એટલે એ સમયે આ નતોસ્મિ ચારે તરફ વ્યાસજી વંદન કરવા માંડ્યા. તો ચારે તરફ છે, દસે તરફ છે, એટલે આ નતો સ્મિ ચારે તરફ વંદના કરવા માંડ્યા. એ દીકરાને ક્યારે સંભળાવ્યું, અને એ દીકરાને ક્યારે સંભળાવ્યું? કલયુગમાં વૈદિક ધર્મ થી બધા વિમુખ થવા માંડી ગયા, ચારિત્ર ભ્રષ્ટ થઈ ગયા જયારે બધા લોકો. અને એ કથા શ્રવણ થી જ
પરનિંદાથી દૂર રહેવા માટે બધા પરનિંદામાં મશગુલ હતા, અજ્ઞાનીઓ હતા, અને એવા જીવવાથી શું લાભ, એ મરેલો જ કહેવાય. આ શબ્દો છે સુત પૌરાણિક ના. બે હાથ જોડી અને પ્રાર્થના કરી છે કે જે માણસ આ જીવનમાં ભગવાનની કથા નથી સાંભળતો એ વાસ્તવિક પરનિંદામાં જ રહેશે. હું ગેરંટી સાથે કહું કે તમે અત્યારે કથાના મંડપમાં ન બેસો, અને જો બહાર બેસો ને તો તમારા મુખમાંથી કોઈની નિંદા થાય, નિંદા સિવાય બીજું કઈ આવે જ નહીં. જ્યાં સુધી ભગવાનનો સત્સંગ નથી ત્યાં સુધી તમે બીજી કોઈ વાત કરી જ ન શકો. ના ના ભાઈ, એવું નથી કથામાં જાય તો જ અમે એમનેમ પણ રહી શકીએ, વાતમાં એક ટકો પણ સત્યતા નથી. તમે ભગવાનની વાત સિવાય, સત્સંગ સિવાય, કથા સિવાય બીજે બહાર બેસો તો એક કલાકની અંદર ક્યાંક ને ક્યાંક કોઈની નિંદા આવે, આવે અને આવે. આ નિંદામાંથી બચવા માટે કલયુગમાં કથાની વ્યવસ્થા પરમાત્માએ કરી છે. નિંદામાંથી બચવા માટે વાણીથી પાપ થશે નહીં કથામાં બેસતો તો, શરીરથી પાપ નહીં થાય, અને મનથી તો પાપ થશે જ નહીં. એવો વક્તા કોઈ આવી જાય કે તમારું મન એક સેકન્ડ માટે પણ બહાર ન જવા દે. અને એવી રીતે છેલ્લે સુત પૌરાણિક બધાને કહે છે કે હું બે હાથ જોડીને આ કલીમાં પ્રાર્થના કરું છું કે આ માણસને જો રોગીમાંથી મુક્ત થવું હોય, બીજાના અપવાદથી દૂર થવું હોય તો કથા એક જ સાધન છે. યહ પ્રાપ્ય કરણ યુગલમ પદમાનો સસ્વે રોગી શ્રણોતિ સતતમ ચવરાપવાન સર્વાર્થદમ રસનિધિ વિમલમ પુરાણમ નષ્ટ કૃતો શૃણુતે ગોવિમંદ બોધે. અહીંયા બધા ઋષિઓએ પ્રશ્ન પૂછી નાખ્યો, સુખદેવજીનો જન્મ કેવી રીતે થયો, કેમ થયો, શા માટે થયો, અને એ પ્રશ્નોની લાઈન કરી દીધી. એમાં પુરાતન કાળની વાત છે, હવે વાત આવે છે. આ બધી વાત મને જ લાગુ પડે છે, આખી આ દેવી ભાગવતની કથા. પણ ક્યાંક ક્યાંક હું પણ મૂર્ખાઈ કરું છું. આ કથા જ્યારે જ્યારે કરું ત્યારે મને એમ થાય કે આ કથા મને લાગુ પડે છે. પુરાતન કાળમાં સત્યવતી નંદન, સત્યવતીના દીકરા જે મત્સ્યગંધાને સ્પર્શ કર્યો હતો અને યોજનગંધાની સુગંધ આવવા માંડી, કે જેણે જીવનમાં કોઈ દિવસ અસત્ય બોલ્યા જ નહોતા, લોકો એને સત્યવતી કહેતા. અને એવી સત્યવતી નો પુત્ર સરસ્વતી નદીના કિનારે વ્યાસજી સ્વયં આશ્રમમાં બેઠા હતા અને આશ્રમમાં સાધના કરી રહ્યા હતા. ત્યાં બે ગોરૈયાઓ, પક્ષીઓ, ચકલા ચકલી જેવા બે પક્ષીઓ ગોરૈયાઓ ત્યાં આવીને બેઠા છે. અને એ બંનેએ ઘણો સમય વ્યતીત કર્યો ને એમાંથી એને ઈંડાને જન્મ આપ્યો છે. એ ઈંડામાંથી બચ્ચું બહાર નીકળ્યું, નાનકડું એવું બચ્ચું. એના અંગ એટલા બધા સુંદર હતા, નાનકડી એવી પાંખો આવવાની હતી, રૂવાટીઓ વિનાનું પક્ષી, પાંખો અને રૂવાટી નહીં. અને એ બચ્ચું વારંવાર એના માતા પિતાની રાહ જોતું. એના માતા પિતા કંઈક કણ અન્નના કણ લઈ આવી એના મુખમાં પધરાવતા હતા, ક્યારેક ક્યારેક એને વાલ કરતા હતા, એને હેત કરતા હતા, એને ચોટતા હતા. અને એટલો બધો પ્રેમ જોયો ને, એ વારંવાર ચણ લાવીને બચ્ચાના મુખમાં મૂકતા, બચ્ચા સાથેનો પ્રેમ જોઈ અને એ સેવાની વૃત્તિ જોઈ અને પ્રેમની ભાષા જોઈ, એટલે મનમાં વિચાર આવ્યો કે આને કાંઈ પણ છે મનમાં, સાચો પ્રેમ તો પક્ષીઓ પાસેથી શીખવો પડે. પક્ષી આશા નથી રાખતું કે આ મારા બચ્ચાને હું મોટું કરું તો મને મોટો થઈને સેવા કરે. આપણે મનુષ્ય જેવું વિચારીએ કે મારી આ દીકરો કે દીકરી છે એ મોટો થઈને મારી સેવા કરે. પક્ષીઓએ કોઈથી વિચાર્યું, પ્રાણીઓને વિચાર્યું, કોઈથી કૂતરાએ એના બચ્ચાએ એની કૂતરાની માની સેવા કરી, કોઈ ચકલાઓ એના બચ્ચાએ એના મા બાપની સેવા કરી. સેવાની આ હિસાબથી એ કોઈ દિવસ પ્રેમ જ નથી કરતા. જ્યારે સેવાની ઈચ્છાથી દીકરાને મોટા કરો ને ત્યારે પ્રેમ આવે જ નહીં. મામા જોજો સેવાનો ગુણ નહીં હોય. તમે માને સેવા કદાચ એનો દીકરો નહીં કરે તો ભાઈ ભારતની માં એવી નહીં કહી કે મારો દીકરો મારી સેવા નથી કરતો, કારણ કે માં કોઈ દિવસ સેવા માટે કર્મ કરતી જ નથી. આપણા માતા પિતા જ્યારે સેવા માટે વિચારે ત્યારે દીકરા વેવા માંગે. મને મુંબઈ યાદ આવે, મુંબઈની સત્ય ઘટના. મુંબઈના એક સામયિક બહાર પડે મુંબઈમાંથી, એક સંપાદક પોતાના સંપાદનમાં એક સામયિકમાં લખે છે કે હું એક દિવસ રેલવે સ્ટેશનથી બહાર નીકળતો હતો ને એક બે વૃદ્ધ બાપને જોયું. ટૂંકી ધોતી હતી, જબ્બો હતો, આંખમાં ચશ્મા હતા, સફેદ વાળ હતા અને બધા પાસે માંગતો હતો એ ભાઈ મને કોઈ 10 રૂપિયા આપો, મને 10 રૂપિયા આપો. મને લાગ્યું કે આ ભિખારી નથી પણ જરૂરિયાતવાળો માણસ, ખાનદાની માણસ લાગે. મેં સોની સંપાદક લખે છે, મેં સોની નોટ હાથમાં કાઢીને મૂકી દીધી કે લે ભાઈ. એને કીધું 100 રૂપિયાની મારે 10 રૂપિયા જોઈએ, મારે વડાપાઉં ખાવું છે, મને ભૂખ લાગી, 5 દિવસનો ભીખો છું.
સંપાદક લખે કે હું 4 વડાપાઉં લઈ આવીને મેં હાથમાં આપ્યા, જમી લે, સોની નોટ એને મને પાછી આપી દીધી. અને એવો ભૂખ લાગી હતી 5 દિવસ, 4-4 વડાપાઉં ખાઈ ગયું અને રડવા માંડી ગયું. મેં પૂછ્યું કે કેમ ભૂખ લાગી હતી, ક્યાંના છો, અહીં મુંબઈના તો નથી લાગતા કે હું બહારનો છું. મેં મારા દીકરાને મુંબઈ ભણવા મોકલ્યો હતો, અહીં અહીં નોકરી મળી ગઈ, એને છોકરી મળી ગઈ, લગ્ન કરી લીધા. ગામડે આવે તો બસ દિવાળીના દિવસો ઉપર આવે, 1-2 દિવસ આવે, અમને પગે લાગે, અમારા ભેગો રે નીકળી જાય. અમે કે દીકરા મુંબઈમાં ક્યાં રહે, તો કે હા હું રહું છું એરપોર્ટની બાજુમાં. સાચું સરનામું પણ ન આપે. એક દિવસ વોચીન તો ફોન આવ્યો કે પિતાજી મને 10 વર્ષના વિઝા મળી ગયા અને હું જાઉં છું વિદેશ, અમેરિકા, 10 વર્ષ સુધી નહીં આવું. તો કે દીકરા ઘરે એકવાર તો આવી જાય કે આ વિઝા અને એટલું બધું કામકાજ છે ખરીદીને, હું નહીં આવી શકું. તો કે અમે ત્યાં આવીએ. તો કે કંઈ આવવાની જરૂરિયાત નથી, ના ના દીકરા અમે આવીએ. ફોન કાપી નાખ્યો, પાછો ફોન લગાડી તો લાગે નહીં. બાપને એવું થયું કે 10 વર્ષ સુધી દીકરો દૂર થઈ જશે, હાલ એકવાર મળી આવું એરપોર્ટની બાજુમાં. કહેતો જઈ આવું એરપોર્ટની બાજુમાં. એરપોર્ટની બાજુમાં હું આવ્યો, 5 દિવસથી ફરું છું, એનું ઘર મળતું નથી. ફોન લગાડું તો કાપી નાખે છે. ક્યારેક ક્યારેક તો એ ફોન લાગતો જ નથી. આ સંપાદકને તું લાવો ને, હું લગાડું. લાવો તમારો ફોન. અને જ્યારે ફોન નંબર આપ્યો, એ ફોન નંબર ઉપર ડાયલ કર્યો, ક્યાં તો ફોન ઉપડ્યો. કીધું હેલો ફલાણા ફલાણા ભાઈ બોલો છો? તો કે હા. તમારા પિતાજી મારી પાસે આવ્યા ગયા. ફોન કાપી નાખ્યો, પાછો લગાડ્યો તો ફોન કાપી નાખે વારંવાર. કદાચ રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધો છે નંબર. બીજા સંપાદકે બીજા નંબરમાંથી લગાવ્યો, પાછો ઉપાડ્યો. હાલો હું ફલાણો બોલું, તમારા પિતાજી. પાછો ફોન કાપી નાખ્યો. ખબર પડી કે બાપને ઘરે લઈ જવા નથી માગતો આ છોકરો. કહ્યું કે આ ફોન છે ને મેં વાત કરી નહીં, તો એના મિત્રને ફોન દેતા ગયા, તમારો દીકરો તો વિદેશ જતો રહ્યો, હવે તમે પણ ગામડે જતા. ખોટું બોલી ગયા સંપાદક. હવે દીકરો જતો રહ્યો, રડવા માંડી ગયા કે મળી ન શક્યો. કે બાપા તમારી પાસે પૈસા તો નહીં જ હોય, લાવો તમારા ગામની ટિકિટ લઈ દઉં. રેલવે સ્ટેશન ઉપર ટિકિટ લેવા ગયા અને જ્યારે અંતિમ સમયે ટિકિટના પૈસા ને થોડાક વાપરવાના પૈસા આપીને હું ચાલતો થયો સંપાદક કહે, ત્યારે મને પગે લાગવા આવ્યા ને તો થેલીમાંથી ડબરો નીચે પડ્યો અને ડબરામાંથી 7-8 મોતીચૂરના લાડુ બહાર નીકળી ગયા. એ લાડુ ભેગા કરીને ડબરો પેક કરીને મેં હાથમાં આપ્યો ત્યારે સંપાદક કહે, મેં પ્રશ્ન પૂછ્યો કે તમે તો મૂર્ખ છો, કે કેમ તમારી પાસે 6-6, 7-7 મોતીચૂરના લાડુ પડ્યા, તમે વડાપાઉં માટે ભીખ માંગતા હતા? એટલે કહ્યું કે મારા દીકરાને મોતીચૂરના લાડુ બહુ વાલા હતા, હું એના માટે લઈ આવ્યો હતો. મારા દીકરાના ભાગના બાપથી ખવાય નહીં, એ બાપની ભાવનાથી દીકરાના ભાગના હું ન ખાઈ શકું. અને દીકરો મોબાઈલ ઉપાડતો હતો, કાપી નાખતો હતો. આ મા બાપ દીકરાઓ પ્રત્યેની એટલી ભાવના રાખે, પણ એ દીકરો એના મોબાઈલ ફોન કાપી નાખતો હતો. એટલે મા બાપ મારા દીકરાના ભાગની ભલે હું ભૂખો મરી જઈશ, એ 5 દિવસ સુધી જેમોની છેલ્લે ભીખ માગીને વડા પાઉં ખાધો, બાકી દીકરાના ભાગની એક વસ્તુ ન લીધી. આને કહેવાય સાચા મા બાપ. એટલે મા બાપ સેવાની ભાવનાથી દીકરાને મોટા કરે તો દીકરો સેવાની ભાવના વાળો થતો જ નથી. ભાવના સાથે નહીં પણ મારું કર્તવ્ય છે એમ બજાવે તો દીકરાઓ સેવા કરવા વાળા થાય છે. અને વારંવાર આ પ્રેમની ભાવના જોઈ તો મનમાં વિચાર આવ્યો, એક આંદોલન ઊભું થયું કે હું તો લગ્ન કર્યા વિનાનો છું, આવા દીકરાનો પ્રેમ આવો સ્નેહ મને ક્યારે મળે? અને સાચો પ્રેમ તો દીકરાઓ અને સંતાનો જ આપી શકે. મારે પણ લગ્ન કરી લેવા જોઈએ અને આ સેવાની અભિલાષા મારે ન રાખવી જોઈએ. સેવાની અભિલાષા તો કોણ રાખે? મારે પણ સંતાનની ઉત્પત્તિ કરવી જોઈએ. મંદ્રાચલ પર્વત ઉપર ઉદાસ થઈ ગયા, વિચાર કરવા માંડી ગયા, શું કરું? મારો મનોરથ પૂર્ણ થાય એના માટે હું કોની ઉપાસના કરું? વિષ્ણુની ઉપાસના કરું, શંકરની, ઇન્દ્રની, બ્રહ્મની, સૂર્યની, ગણેશની, કાર્તિકેયની, અગ્નિની, વરુણની? વિચાર મનમાં ને મનમાં વ્યાપ્ત છે. પણ એ સમયે ત્યાં નારદજી આવે છે અને નારાયણનું નામ લેતા લેતા જેના જીવનમાં સતત નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે સતત જેના જીવનમાં ધૂન છે અને એ નામવાળા નારાયણ આવી પહોંચે છે. અને જેવા જ આવે છે વ્યાસજી એને પાદ્ય અર્ઘ્યથી પૂજા કરે છે. પણ એ સમયે કહ્યું કે થોડું કીર્તન થઈ જાય અને નારદે ત્યાં કીર્તન કર્યું છે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે, નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે,
નારાયણ નારાયણ જય ગોપાલ હરે નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ કેટલા લોકોને ડાયાબિટીસ છે, આ પહાડ ચંદ્ર નો પહાડ છે, આ સામ સામે ટકરાય એટલે ડાયાબિટીસ ગાયબ થઈ જાય. જેને થાઇરોઈડ હોય એને આ અંગૂઠા નીચેની નિશાની આ દબાય એટલે થાઇરોઈડ દૂર થાય. ડાયાબિટીસ અને થાઇરોઈડ આપણા જીવનમાં પણ ન આવે એ માટે હો નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે નારાયણ નારાયણ નારાયણના નામની તો મહત્તા જેટલી છો. તદેવ લગ્નં સુદિનં તદેવ તારા બલં ચંદ્ર બલં તદેવ વિદ્યા બલં દૈવ બલં તદેવ લક્ષ્મી પતે તેં ગ્રીયુગમ સ્મરામિ. લક્ષ્મીના પતિનું ત્રણ વાર સ્મરણ કરી લઈને એને ત્યારે જ લગ્ન, ત્યારે જ મુહૂર્ત, ત્યારે જ બધા સારા દિવસો થઈ જાય. ત્રણ વખત નારાયણ 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 બોલી નાખે. હો નારાયણ 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 નારાયણ
નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે 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 નારાયણ 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 જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે નારદના મુખમાં જેનું નામ નારાયણ છે એવી વીણા ધારી હાથમાં કરતાલ લઈને નામ લીધું છે ને ત્યારે આવા યોગ્ય વ્યક્તિને જોઈને વ્યાસજીએ પોતાની અંદરની જે વાત હતી કહી બતાવી અંદરથી કહ્યું છે કે હું પુત્રહીનને ગતિ મળતી નથી વ્યાસજીનો પ્રશ્ન છે જેને પુત્ર ન હોય એને ગતિ ન મળે માનસિક સુખ મને મળતું નથી હું અશાંત છું દુઃખી છું મારા મનોરથની પૂર્તિ માટે હું કોની ઉપાસના કરું ને આ સ્થિતિમાં આપ જ મારો ઉપાય બતાવી શકો આપ કૃપા વરસાવો ને હું કોની ઉપાસના કરું ત્યારે નારદે એમ ન કહ્યું કે અંબાની ઉપાસના કર નારદે કહ્યું કે એક વખત મને જ આવો પ્રશ્ન થયો હું નારાયણ પાસે ગયો શંખ ચક્ર ગદા પદ્મ કૌસ્તુભ મણીવાળા શ્રી હરિ સમાધિ અવસ્થામાં બેઠા હતા અને આખી દુનિયા જેનું ધ્યાન ધરે એ નારાયણ કોનું ધ્યાન કરતા હશે મેં કહ્યું કે આપ જગતમાં સ્વામી છો હું સતત નારાયણ નારાયણ નામ લઉં છું આખી દુનિયા તમારું અરે સૂર્યનું આકાશમાં ભ્રમણ થાય છે સુખ આપનાર પવનની ગતિ અગ્નિની ઉષ્ણતા મેઘનું વરસવું આપની આજ્ઞાથી થાય છે નારદજી કહે આ મેઘ વરસે તો નારાયણની આજ્ઞાથી સૂર્ય આકાશમાં ભ્રમણ કરે નારાયણની આજ્ઞાથી પવન ગતિ કરે આપની આજ્ઞાથી અગ્નિની અંદર ગરમી છે ઉષ્ણતા છે આપની આજ્ઞાથી થાય ઉત્પત્તિ સ્થિતિ લય ત્રિલોકના સ્વામી તમે છો આપ કોનું ધ્યાન ધરી રહ્યા છો ને ત્યારે વિષ્ણુ ભગવાન નારાયણ કહે છે બ્રહ્મા દેવ દાનવો જેને જાણે છે જે બધાનું પાલન કરે છે પોષણ કરે છે તમે એવું માનો છો કે સૃષ્ટિનું સર્જન બ્રહ્મા કરે છે નારદ ખોટી વાત છે હું પાલન કરું છું એ પણ ખોટી વાત છે અને શંકરજી સંહાર કરે છે આ યોગ્યતા શક્તિના અભાવમાં થતી નથી શક્તિ છે તો આ બધું છે આ બધું શક્તિના આધારે થાય છે હે સુવ્રત હે સારું વ્રત કરનાર નારદ પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણ હોય શક્તિને આધીન થઈ અને પ્રલય કાલમાં શેષ નાગની સૈયા ઉપર હું શું છું સમય થતા હું જાગી જાઉં છું અને હંમેશા તપ કરતો રહું છું એ શક્તિની સત્તાના કારણે થાય છે ક્યારેક અવસર મળે તો હું લક્ષ્મીજીની સાથે સુખપૂર્વક સમય કાઢવાનું સૌભાગ્ય મળે છે બાકી તો મારું એક જ કામ છે ભગવતીએ મને સોંપ્યું છે વિકરાળ દાનવો સાથે મારે યુદ્ધ કરવાનું અને એના શરીરને શાંત કરવાનું મારું કર્તવ્ય છે ભગવતીએ મને સોંપ્યું છે એટલે મારે 24-24 અવતાર લેવા પડે છે અને આ ચારે બાજુ પાણી થઈ જાય પ્રલય થઈ જાય ત્યારે હું શેષ સૈયા ઉપર સુઈ જાઉં છું યોગ માયામાં એ પણ ભગવતીના ધ્યાનમાં જ મેં 5000 વર્ષ સુધી મેં તપ કર્યું હતું અને એ તપ કર્યું હતું કહ્યું કે તમે 5 વર્ષ સુધી તમારે તપ કરવું પડ્યું હા યુદ્ધના રૂપમાં તપ કરવું પડ્યું જોજો એક કથામાંથી બીજી કથાઓ કેમ કેમ જાય કથાને તમારે પકડી રાખવી પડશે કે મૂળ કથામાં તમે ક્યાં હતા હું પ્રશ્ન પૂછીશ મને ખબર પડે કે કેટલા લોકો એક ચિત્તે કથા સાંભળે છે કહ્યું કે 5 વર્ષ સુધી તમારે યુદ્ધ કરવું પડ્યું કે હા હું જ્યારે મારા જ કાનમાંથી 2 મેલ ઉત્પન્ન થયા અને એક મારા કાનમાં મેલમાંથી ઉત્પન્ન થયેલા 2 રાક્ષસો એકનું નામ મધુ અને એકનું નામ કૈટભ 2 દાનવ મહાદુષ્ટ હતા અને આપણા કાનમાં પણ મધુ અને દહીં કૈટભ હોય મધુ એટલે મીઠું મીઠું સાંભળવા માટે કાન દોડે તમારા કાન 2 જગ્યાએ દોડશે કાં તો તમારા બહુ વખાણ થાય તો જલ્દી કાન હા શું કહેતા હતા અને ક્યાંક તમારી નિંદા થતી હોય કૈટભ એટલે કડવા વાક્ય બોલાતા હોય તમારી નિંદા થતી હોય ત્યાં તમારા કાન દોડે કાં તો મધુ તરફ આ કાન દોડે કાં કૈટભ તરફ દોડે મધુ અને કૈટભ આપણા કાનમાં પણ છે આપણા કોઈ વખાણ કરે તો કાન એ તરફ મંડાય
કાં તો આપણી કોઈ નિંદા કરે તો કોણ મારા વિશે કોણ કેવું બોલે એના માટે કાન જાય. બાકી ભગવાનની કથા સાંભળવા માટે તમારા જેવા ભાગ્યશાળી કોઈક હોય એ કથામાં પધારે. બાકી બધા એના કાનમાં મધુ કૈટબ છે. આ મધુ અને કૈટબ ઉત્પન્ન થયા અપાર અભિમાનીને મારવાનું હું આદ્ય શક્તિની કૃપાથી સફળ. બે અભિમાની હતા. સર્વત્ર જ્યારે પાણી પાણી રહ્યું ને ત્યારે એ શક્તિની ઈચ્છાથી આધીન થઈ અને હું યોગ નિંદ્રામાં જતો રહ્યો નારાયણ કહે. અને પ્રત્યેક યુગમાં હું ક્યારેક વરાહ બનું, ક્યારેક નૃસિંહ બનું, ક્યારેક વામન બનું, ક્યારેક કચ્છપ કાંચબો બનું. એ મારે અવતાર લેવો પડે છે. એની પાછળનું કારણ બ્રહ્માજી પુરાતન કાળની એક વાત છે. મારે અવતાર શા માટે લેવા પડે એના માટે પાછી નારાયણે બીજી વાત કરી. જોજો વાતમાં વાત વાતમાં વાત એમાં વાતમાં પાછા નારદજીની એક વાર્તા. એક જૂની પૌરાણિક કથા કહું કે એક વખત ધનુષ્યની દોરી તૂટી અને એના ઝટકાથી મારું મસ્તક ધરથી અલગ થઈ ગયું અને કુશળ શિલ્પી એવા બ્રહ્માજીએ ઘોડાનું મસ્તક મને જોડી દીધું. આ ઘટના જે મારી સાથે બની એનાથી લોકો મને હયશીરા કહેવા માંડ્યા. હું શક્તિનું ધ્યાન ધરું છું. નારદજી કહે કે વિષ્ણુ શ્રોતા અને બ્રહ્માજી રહસ્યોની આ વાતો અક્ષરશ મારા પિતાજીએ મને સંભળાવી હતી. પણ ભગવાનનું માથું શા માટે કપાણું? ઋષિઓ ચિંતામાં પડી ગયા. અઠિયાજા ઋષિઓ, હે સૂત પૌરાણિક, ભગવાન વિષ્ણુનું મસ્તક શા માટે કપાણું? એવું તેજસ્વી મસ્તક કપાવવાનું કારણ શું? તો સૂત પૌરાણિક ને પાછા અઠિયાજા ઋષિઓને બીજી વાત કરે છે. જોજો પાછીમાં ત્રીજી વાત આવી. સુત પૌરાણિક કહે કે હે અઠિયાજા ઋષિઓ, વિષ્ણુ તેજસ્વી છે, દેવોના અધિષ્ઠાતા છે. એક સમયની વાત છે, ઘોર યુદ્ધ કર્યું ભગવાને. 10,000 વર્ષ સુધી દાનવો સામે ભગવાન નારાયણ લડ્યા છે. યુદ્ધ ભૂમિમાં બધાને હરાવી દીધા અને પછી ભગવાન થાકી ગયા. ભગવાન કહે હવે મારે થોડોક વિરામ કરવો છે, મારે પુણ્ય પ્રદેશ વૈકુંઠમાં જઈને વિશ્રાંતિ કરું. અહીંયા મને કોઈ વિશ્રાંતિ લેવા નહીં. ભગવાન વૈકુંઠમાં ગયા પણ ભગવાન એટલા થાકેલા હતા કે જે ધનુષ્ય લઈને ભગવાન નારાયણ જતા હતા, સારંગ નામનું ધનુષ્ય લઈને, એ ધનુષ્ય હતું એ ધનુષ્ય આમ રાખી થોડાક થાકી ગયા એટલે વૈકુંઠમાં જઈને બેસી ગયા. પોતાના કક્ષ સુધી પહોંચી ન શક્યા અને વૈકુંઠની ભૂમિ ઉપર જે બાણ હતું એ અહીં રાખી એના પર ટેકો રાખીને ઘોર નિંદ્રામાં જતા રહ્યા. થાકેલા હોય ત્યારે આપણે ખબર ન પડે કે ગાડીની સીટમાં સુઈ જઈએ કે સોફામાં સુઈ જઈએ, ભગવાન પણ અહીંયા બાણ રાખીને આમ સુઈ ગયા. અને એવી બધી નિંદર થઈ ગઈ કે એ નિંદ્રા મહાનિંદ્રામાં પ્રવર્તિત થઈ ગઈ. ભગવાન 1,000 વર્ષ સુધી સુતા રહ્યા. અહીંયા દેવતાઓ યજ્ઞનું આયોજન કર્યું અને નિર્વિઘ્ને ચાલતો રહે યજ્ઞ. એ ઉદ્દેશ્યથી યજ્ઞેશ્વર વિષ્ણુ છે અને જ્યાં સુધી વિષ્ણુની ઉપસ્થિતિ ન થાય ત્યાં સુધી યજ્ઞ પૂરો ન થાય. બધા દેવતાઓ વિષ્ણુને બોલાવવા માટે વૈકુંઠમાં ગયા. ક્યાં તો સુતા હતા ભગવાન, હવે ભગવાનને ઉઠાડાય તો નહીં, કારણ કે સપ્ત સુપ્તાન પ્રબોધયે, સાત લોકોને ઉઠાડવા જોઈએ ને સાત લોકોને ન ઉઠાડવા જોઈએ. ધર્મશાસ્ત્રે કહ્યું કોને ઉઠાડવા જોઈએ? સાત લોકો સુતા હોય તો ઉઠાડી દેવાય ફટ દેખીને. એમાં સૌથી પહેલા જો કોઈને ઉઠાડવું હોય તો વિદ્યાર્થીને સૂતો ન રખાય કે ભલે સૂતો, લાલો આવ્યો છે ને, 12મા ની પરીક્ષા હોય ને ઉઠાડાય, સુઈ જાય તો પાણી ન ખાય, ઉભો થા, વિદ્યાર્થીને ઉઠાડી દેવાય સૂતો હોય તો. સેવક, સેવા કરવા વાળો સેવકને સુવા ન દેવાય. પાંથ, એટલે રસ્તા ઉપર જનારો પથિક, એને પહોંચવું હોય બસ પકડવી 2:30 વાગ્યાની તો એને સુવા ન દેવાય. સુધાર તો ભૂખા માણસને સુવા ન દેવાય, એને જમાડીને સુવડાવાય. ભૂખા માણસને પણ ઉઠાડીને જમાડી દેવાય, કારણ કે પછી ભૂખો માણસ રાત્રે ઉભો થાય પછી જમવાનું ન મળે તો વધારે ગાંડો થાય. ક્ષીણા નરા નિષ્કરુણા ભવંતી બુભુક્ષિત ખિન્ન કરોતી પાપમ, એટલે ભૂખો માણસ એટલો બધો પાપી થઈ જાય કે કરુણા વિનાનો થઈ જાય. એ નાગણ હોય પોતાના ઈંડા ખાઈ જાય, ભૂંડળી હોય પોતાના બચ્ચા ખાઈ જાય, કૂતરી એના બચ્ચા ખાય. ભૂખા માણસ બધું પાપ કરે એટલે ભૂખા માણસને પણ ઉઠાડી દેવાય. અને ભય કાતર, જે ગભરાતો હોય ભયથી, એવા માણસને ઉઠાડી દેવાય. ભાંડારી, રસોડા વાળાને ઉઠાડી દેવાય. રસોડા વાળો દાર મૂકીને સુઈ ગયો તો સુવા ન દેવાય, ઉઠાડાય કે ગાંઠિયા બનાવવા છે, જારો નાખ, ચાસણી થઈ ગઈ છે, રસોડા વાળા ઉઠાડીને. પ્રતિહારી, દ્વારપાલને સુવા ન દેવાય. સાત લોકોને ઉછાળી દેવાય. ધર્મશાસ્ત્ર કહે છે વિદ્યાર્થી સેવક પાંથ સુધારતો ભયકાતર ભાંડારી પ્રતિહારી સપ્ત સુપ્તાન પ્રબોધયે. સાત લોકોને ઉછાળી દેવાય ધર્મશાસ્ત્ર કહે. અને સાત લોકોને ઉછાળાય નહીં. હું હુતા ઈહારા, હુતા ભલા, એમાં સૌથી પહેલા કોઈ હોય તો અહી સર્પને ઉછાળાય નહીં. સરપ હોય ને આપણે સડી કરવા જાય પછી ડંખ મારે જ, સરપને આંખ ખીજવાડ્યો અને બીજો કોઈ સામે મળતો એને ડંખ મારી દે. બાકી સરપ કોઈને કરડતો જ નથી. સરપ તમને ડંખ મારે ત્યારે સમજવાનું કે આગલા કોઈ વ્યક્તિ એને હેરાન કર્યો છે, એને ઉઠાડ્યો છે.
તર્પણ એને ઉઠાડાય, પછી નૂપમ રાજાને ન ઉઠાડાય, રાજા વાજાને વાંદરા રાજાને ન ઉઠાડાય, એક શાર્દુલમ સિંહને ન ઉઠાડાય. હમણાં અમે ભૂલ કરી ગયા હતા, અમારી કથા હતી પાણકવામાં, ને પાણકવામાં કથામાં ગયા એક ભાઈ જંગલમાં ફરવા રહ્યો છે, આ બધાને લઈ ગયો અમદાવાદ વાળા ને આ બધા છે એ બધાને લઈ ગયો કે ચાલો સિંહ જોવા. સિંહને સિંહણને જોઈ આવું નજીક, અને એ કે બેસી જાય, બેસી જાય. ફોરેસ્ટર પણ ભેગા હતા. આ તો બહુ લાઈવ નથી એટલે વાત કરું, આ લક્ષમાં વાત નહોતી કરી. મેં કીધું ક્યાંક પછી ભાઈ કેસ બેસ કરી નાખે કે જંગલમાં જોવા ગયા એ મોરારી બાપુ છૂટી શકે, આપણે ન છૂટી શકીએ ભાઈ, મોટી ફી વધી પડે તમારે મારે. એટલે એ આ બધા જોઈએ, પછી એની ઈચ્છા હતી કે ગોર બાપા તમારે તો આવું જ પડશે. માધવ બાપા હાલો ના લઈ બિચારા બુલેટ લઈને આવ્યો, બહુ આગ્રહ કરીને લઈ ગયો. પછી આગ્રહ થી હું ગયો ત્યાં, અમે બે જ હતા. એ સિંહ કાલ તો અહીંયા જ હતા, કે આ છે નહીં, ચાલો છે ગોતી લઈએ. એ તો આમ એમ છૂટો ફરતો જેમ કૂતરાને ગોતતો હોય, હું એ મૂર્ખાઈ કરીને સાથે ગયો. અમે બે ત્યાં ગયા તો ત્યાં ખાડો હતો, એની બાજુમાં અમે ઉભા રહ્યા, એ ક્યાંય દેખાતું નથી. ખાડામાંથી ગયું, સિંહ ને સિંહણ બે હતા. મેં જોયું, એમ કીધું આ તો અહીંયા જ છે કે ગોર બાબા હવે પાછળ પછળ એ પાછળ પગે. મેં કીધું ભાઈ હજી બધું બાકી છે, હજી તો મારે 108 કથાય પૂરી નથી થઈ, ક્યાં પૂરું કરી નાખવું છે કે પાછળ પગે. પાછળ પગે માન માન ગયા, પણ મારો શ્વાસ ઊંચો ચડી ગયો. એક વાર એને આંખ કાઢી ને આમ બોલે એ બેસી જા, બેસી જતી પાછું બેસી ગયો સિંહ. મેં કીધું ગજબ કહેવાય, મેં કીધું આને ઉઠાડાય નહીં, એટલે શાર્દુલમ સિંહને ન ઉઠાડાય. વરાટમ, વરાટમ એટલે ઝેરી માખી, ઝેરી માખી ના કોડામાં હોય અહીંયાથી ઉછાડાય નહીં. ઝેરી માખી જેમ હોય રેવા દે, ત્યાં પાણો મારવા જાય એટલે વરાટમ એટલે ઝેરી માખી. ને બાલકમ, બાળક એ હુતો હોય ત્યાં હુંધારો, ઉઠે એટલી પપુડીઓ રડે, પછી એના બાપા એને ફરવા લઈ જાય ને આ લઈ જાય ને બાળકને પણ ઉછાડાય નહીં. પરસ્વાનમ, બીજાના કૂતરાને ન ઉછાડાય. કોકને ઘેર ગયા કૂતરો હુતો જાન, ટોની ટોની કહેવાની ટોની વાહ વાહ કરતો પાછળ દોડે. પરસ્વાનમ ચ મૂર્ખં ચ, અને મૂર્ખાને ઉઠાડાય નહીં, એટલા લોકોને ઉઠાડાય નહીં. ધર્મશાસ્ત્ર એક પણ વાત પ્રમાણ વિના નહીં કહું. અહીંથી લોક સાહિત્યની વાતથી ફલાણા ભાઈ સાંભળી આવ્યો હોય ને એવી વાતો, ખાલી ગડબડાવી વાતો કહીશ નહીં, જે પણ વાત કહીશ શાસ્ત્ર સંમત વિના. એક પણ વાત આ વ્યાસપીઠથી કરીશ નહીં, કારણ કે જે પીઠ ઉપર બેઠો છું ને એની મર્યાદા મારે સાચવવી જોઈએ. મને આપણા ગુજરાતના સૌથી મોટા કથાકારે મને ફોન કર્યો કે તને વંદન છે, મને કીધું ધન્યવાદ છે આજના કથાકારો, ત્યાંથી દુહાને છંદ જ લલકારે છે, તું એવો નીકળ્યો કે કોયલાના મતે શ્લોકોનો વરસાદ કરી નાખ્યો. શ્લોકો જ શ્લોકો, બીજી વાત નહીં. એક બીજા લોકોને ગમ્યું હોય કે ન ગમ્યું હોય, પણ હું તને આશીર્વાદ આપું, એને કીધું કે મારે આ જિંદગીની 5 વર્ષની ઉંમર તને લાગી જાય, શ્લોકો ઉપર શ્લોકો બોલ્યા. એને કીધું જે દુહાને છંદની વાતો કરો ત્યાં શ્લોકો, એ શ્લોક પણ સ્ક્રીન ઉપર આવે, તમે શ્લોક બોલો ને શ્લોક તમારી સામે. કેમ સંકલન કર્યું, નવા નવા શ્લોકો, રાજી થયા. મને એમ થયું કે મને એવોર્ડ મળી ગયો સૌથી મોટો. એને કહ્યું કે મારે તને એવોર્ડ આપવો છે, મારે તારી કથા પ્રત્યક્ષ સાંભળવી છે, આખું એક સત્ર બેસીને સાંભળીશ, આખી આખી તારી કથા સાંભળીશ, જ્યાં મને મોકો મળે હું ફ્રી હોઈશ, ને તું મને જાણ કરજે તારી કથા ક્યાં ક્યાં છે. પછી વિડીયો બનાવીને મેં મોકલું, અહીંયા કથા છે, એ કથામાં ફ્રી હોઈશ, એ કથામાં હું ચોક્કસ એક આખું સત્ર સંપૂર્ણ સાંભળીશ. વખાણ ગાયકોના પણ કર્યા, સુંદર ગાય છે, મને ખૂબ આનંદ આવ્યો, હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું. એમ ધર્મશાસ્ત્ર વિરુદ્ધની એક વાત નહીં કરું, બધાનું પ્રમાણ ટાંકીને વાત કરી. ફલાણા ભાઈ આમ કીધું, ઓલો હાસ્ય કલાકાર આમ કહેતો હતો, ઓલો સાહિત્ય કલાકાર આમ કહેતો હતો, એવી કોઈ વાત ન કરી, વ્યાસથી જ વાત કરી. 18,000 શ્લોકો છે, ક્યાં બીજે ક્યાંય જવાની જરૂરિયાત છે, એટલું આમાં જ મળી જાય. એના માટે આ બધું એમાંથી થાય, પણ એમાંથી આ ન થાય. કદાચ એનાલિસિસ કરો અને ગુલાબમાંથી અલગ કરો તો આયરન અલગ પડે, કોપરન અલગ પડે, એમાંથી રંગ અલગ પડે, એનું પૃથક કરવું તો પાણી અલગ પડે, એમાંથી અત્તર અલગ પડે, પણ અત્તર ને પછી આયરન ને કોપરન ને ભેગું કરો તો પાછું ગુલાબ ન બને. હો ગુલાબમાંથી બધું બની શકે, પણ એમાંથી આવા વ્યાસના ગ્રંથો ન બને. એટલે ધર્મશાસ્ત્ર કહે 7 લોકોને ન ઉઠાડવા જોઈએ. અહિં રૂપંચ શાર્દૂલમ વરાટમ બાલકમ તથા પરસ્વાનમ ચ મૂર્ખં ચ સપ્ત સુપ્તાન બોધયે. આ 7 લોકોને ઉઠાડવા ન જોઈએ. હવે નિદ્રા ભંગ કેમ કરવી, કારણ કે શાસ્ત્રોની અંદર 4 દોષ છે. કોઈ દિવસ નિદ્રા ભંગ ન કરાય, 7 લોકોને ઉઠાડાય, 7 લોકોને ન ઉઠાડાય. એટલે નિદ્રા ભંગ પહેલો દોષ છે, ને બીજો છે કથા છેદો, કથાનો ભંગ કરવો એ બીજો દોષ છે.
કથાની વચ્ચે વિક્ષેપ કરવો એ બહુ મોટો દોષ છે. કથાની અંદર આવી અને હંમેશા કથામાં સારો વક્તા કોઈ જગ્યાએ જાય, હમણાં મને ધરાથી બામણવાડામાં માઇક પકડાવવામાં આવ્યું, પણ મેં કીધું ભાઈ આ મારો દોષ છે. કથા ચાલુ હોય ત્યારે વચ્ચે પ્રવચન પણ ન કરવું જોઈએ, કથા વચ્ચે હોય ત્યારે કોઈ પણ પ્રકારની આગતા સ્વાગતા ન કરવી જોઈએ. કથા છેદનો દોષ લાગે, કથા ભંગનો દોષ લાગે. દંપત્યો હો પ્રીતિ ભેદનમ, બે પતિ પત્ની વચ્ચે ઝઘડો કરાવવો ને એને પણ સૌથી મોટો દોષ છે. આપણે કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડા કરાવીએ એ પણ ત્રીજો મોટો દોષ છે. એક કથાની વચ્ચે ભેદ કરવો, કથાની વચ્ચે ભંગ કરવો, નિદ્રા ભંગ, કોઈની નિદ્રાનો ભંગ કરવો બીજો દોષ. દંપત્યો હો પ્રીતિ ભેદનમ, પતિ પત્ની વચ્ચે ઝઘડો કરાવવો એ સૌથી મોટો ત્રીજો દોષ. અને શિશુ માતૃ વિભેદશ્ચ, માતા અને દીકરાને અલગ પાડવાને એ ચોથો મહાદોષ છે. એટલે જોજો આપણી કોર્ટ પણ નિર્ણય આપે ને ત્યારે સ્ત્રીના તરફેણમાં જ આવશે. સ્ત્રી તરફ દીકરો જવો જોઈએ કે પુરુષ તરફ, તો આપણી કોર્ટને પણ કહેવું પડે કે મા સાથે દીકરો થવો જોઈએ, કારણ કે આ ચોથો ભેદ છે, એ દોષ છે. શિશુ માતૃ વિભેદશ્ચ બ્રહ્મ હત્યા સમમ શ્રુતમ, બ્રહ્મ હત્યા જેવો મોટો દોષ છે આ ચાર દોષ. એટલે કથાનો ભંગ નહીં, કોઈની નિદ્રાનો ભંગ નહીં, પણ કોને ઉઠાડવા કોને નહીં ઉઠાડવા મેં તમને જણાવી દીધું, યાદ રાખજો. ત્રીજો પતિ પત્ની વચ્ચે ઝઘડો કરાવો ને ચોથો મા અને દીકરાને અલગ કરવા, ચાર દોષ છે. કૃષ્ણ ભગવાન ડોંગરેજી મહારાજ એવું કે કૃષ્ણ ભગવાન ચાર જગ્યાએ રોયા છે. આ ડોંગરેજી મહારાજજીનું તારણ છે, પણ હું એક ઠુમકુ એમાં વગારે વધારે લગાડું, પાંચ વખત કનૈયો રોયો છે. અને વાલકામાં મેં એનો ઉલ્લેખ, અહીંયા મેં ઉલ્લેખ કર્યો છે કોયલાણામાં. બધા કે કૃષ્ણ જયારે ગોપીઓ અને યશોદાને છોડીને જતા હતા ત્યારે યશોદા અને ગોપીઓ જો એટલી રોઈ હોય તો મારો કનૈયો રથમાં નીચે બેસીને રોયો હશે, બાકી કનૈયો રોયો જ હશે. કારણ કે પ્રીતિ પરસ્પર, સામે આ રડે તો આને રડવું જ પડે. તમારી સામે લગ્નનો એ જ્યારે દીકરી વિદાય થતી હોય, જ્યારે દીકરીની આંખમાંથી આંસુ પડતા હોય, બાપની આંખમાંથી આંસુ પડતા હોય, ત્યારે એક સેકન્ડ માટે આપણું હૃદય પણ ભરાઈ આવીએ, આપણે કઠણ થઈને આંસુ બહાર ન પાડીએ, બાકી આપણી આંખ પણ ભરાઈ તો આવે કોઈની પણ દીકરી વિદાય થતી હોય. અને એ દીકરી વિદા થતી હોય, એ જયારે વિદા થતી હોય ત્યારે આપણી આંખમાં પાણી આવી જાય ને, એમ પ્રીતિ પરસ્પર હોય, એમ કનૈયો કદાચ રોયો જ હશે, એમ માથી અલગ દીકરો પડે ને, બહુ અલગ ભેદ હોય, એટલે એ પણ દોષ છે. હવે ઉઠાડી ન શકાય. બધા કે પૂર્ણાહુતિ કરવી છે દેવતાઓને ઉતાવળથી, અને ઉતાવળિયા હોય દેવતા જ હોય. દેવતા એટલે જેની પાસે અઢળક સમૃદ્ધિ છે, પૈસા જ પૈસા છે, અને જે પૈસા ને પૈસા જેની પાસે હોય ને ઉતાવળ જ હોય, અને એની પાસે એક મિનિટનો પણ સમય ન હોય. અને મને એવું લાગે દેવતાઓ પણ એટલા બધા સમૃદ્ધવાન છે, એની પાસે પણ સમય ન હતો કે જલ્દી કરો યજ્ઞની પૂર્ણાહુતિ જોઈએ. પણ નિદ્રા કેમ ભંગ કરાય? બ્રહ્માજીએ વ્રમી નામના એક કીડાને ઉત્પન્ન કર્યો, અને એ વ્રમી નામનો જે કીડો હતો એ પૃથ્વી ઉપર, એ વ્રમી નામના કીડાને કહ્યું કે તું દોરીને કાપી નાખ, અને દોરી કપાઈ જશે એટલે બાણ છેદ નમી જશે, બાણ નમી જશે એટલે આ મસ્તકથી નીચું પડી જશે ભગવાનનું, અને જેવી જ નિંદર ઉડી જશે એટલે આપણે પ્રાર્થના કરી દેશું. વ્રમી કહે કે ભાઈ આ દોષ કહેવાય નિદ્રા ભંગનો, એ દોષ મને લાગે તો મને કંઈક તમે આપો વરદાન. બ્રહ્માજી કે તને જા વરદાન, આજ પછી જેટલા પણ યજ્ઞ ભાગ થશે એનું ભવિષ્ય જેને કહેવાય હોમ સામગ્રી, એ તારા ખાવા માટે અમે આપશું. યજ્ઞમાં જે પેલા કુંડની પરિધ હોય ને એ યજ્ઞ કુંડની જ હોમ સામગ્રી તમે યજ્ઞમાં પધરાવી શકો, બાકીની બે પરિધની તમે પધરાવી ન શકો, તમારે નીચે જ પધરાવી પડે, યજ્ઞ કુંડમાં ન હોમી શકો. એ વ્રમી નામનો કીડો ખાઈ જાય, યજ્ઞનો ભાગ તને મળશે. વ્રમી નામનો કીડો રાજી થઈ ગયો, એને નીચે જઈને પ્રત્યંચા હતી એની દોરી તોડી, અને જેવી જ દોરી તૂટી એ દોરીનો ભાગ જેવો ઓચિંતો એકદમ ટાઈટ હતું આ ધનુષ, અને દોરી તૂટી, દોરી સીધી ભગવાનના ગળામાં આવી, અને એટલી બધી તેજ દોરી હતી ભગવાનનું મસ્તક કપાય અને ઉડી ગયું, અને એવું ઉડી ગયું કે ક્યાંય દેખાણું જ નહીં, અલોપ થઈ ગયું, ખાલી ધર રહ્યું ભગવાનનું. ને એ સમયે બધા ચિંતામાં ડૂબી ગયા, બધા રડવા માંડી ગયા બ્રહ્માજી દેવતાઓ કે મસ્તક કપાઈ ગયું આ શું. ત્યારે આકાશવાણી થઈ કે આ તો કાળનું વિધાન હતું, અને બ્રહ્માજી કહે ચિંતા ન કરો, ભગવાન મહાદેવે પણ મારા પાંચ મુખમાંથી મારું એક મુખ કાપી નાખ્યું હતું. અને ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્ર તમારે પણ હજાર કાણા પડી ગયા હતા, તમારે પણ માનસરોવરમાં જવું પડ્યું હતું, સનાતન વિદ્યારૂપીની મહામાયા છે એ જ બધાના દુખડાઓ દૂર કરશે, તો આપણે બધા મહામાયા પાસે જઈએ, અને મહામાયા પાસે જઈને પ્રાર્થના કરીએ, અને બધાએ જઈ અને મહામાયાના આશ્રયે જઈ અને પ્રાર્થના કરી, મને નારાયણ સ્વામી યાદ આવે જેનું આ પરફેક્ટ ભજન હતું, એ વારંવાર ગાતા, અને નારાયણ નમીને ધરે ધ્યાન તમારું, અને મહામાયા શબ્દનો
ઉમેરો નારાયણ સ્વામી પોતાના ભજનમાં કરતા કહે છે. મહામાયા ચરણે મંડળો છે મારો, તન મન જનથી, તન મન જનથી તુજ પરવારો. મહામાયા ચરણે મંડળો છે મારો, તન મન ધનથી, તન મન ધનથી તુજ પરવારો. મહામાય ચરણે સ્મરણ કરું ત્યાં સહાય મળે છે, સ્મરણ કરું ત્યાં સહાય મળે છે. નામ જનતા માનું નામ મળે છે, નામ જલેતા પાપ મળે છે. દુનિયાદારી નું માં દુનિયાદારી નું શું લાગે પછી ખારો. મહામાયા ચરણે મંડળું છે મારો, તન મન ધન પર તન મન ધન થે જાઉં વારે વારે. મહામાયા ચરણે માં ભીષણ નું સ્મરણ કરું ને મારા દુખડા દૂર થઈ જાય, અને જ્યારે ભીષણ નું સ્મરણ આવે ત્યારે દુનિયાદારી નું નામ ખારું લાગે. એટલે સંસ્કૃતના કવિએ કહ્યું છે, ગતિસ્વમ ગતિસ્વમ સ્વમેખા ભવાની, એ ભવાની તારા સિવાય મારું કોઈ ચરણો નથી. વિવાદે વિસાદે પ્રમાદે પ્રવાસે જલે જાનને પર વધે શત્રુ માધ્ય, અરણ્યે શરણ્યે અરણ્યે શરણ્યે સદા વા પ્રભાહે. ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની, ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. મહામાયા ચરણે પેલી વેલી મારી ભાગવત કથા હતી તો હું વિચારતો હતો કે ડોંગરેજી બાપા કરાર વિંદે ગાય છે, મારે ક્યાં રાગમાં ગાવ, અને વિચાર કરતા કરતા મેં મહાનારાયણ સ્વામીનું આ ભજન સાંભળ્યું, અને પછી એના ઉપર મને યાદ આવ્યું કે આ મહામાયા ચરણે મનડું છે મારું એ જ રાગમાં કરાર વિંદે થાય, એટલે મેં મારા કથાની પહેલી સ્તુતિ આ રાગમાં જ ગાઈ હતી. કોઈ પ્રકારે દુખ નથી અમને, કોઈ પ્રકારે દુખ નથી અમને, અર્જ એકાંતે કરું છું મદ મને, અર્જ એકાંતે કરું છું મત મને. અહમ ના આવે માં અહમ ના આવે ધ્યાન રહે માત મારો. મહામાયા ચરણે મંડળું છે મારો, તન મન ધન થે તન મન ધન થે તુજ પરવારો. કોઈ પ્રકારે દુઃખ નથી હે ભગવતી માં પીઠળ, એકાંતે એક જ અરજ કરું છું, કેટલું આપજે માં કે ક્યાંય મને અહમ ન આવે, જયારે અહમ આવે ને ત્યારે બધાનું પતન થાય, મેં બધું ટાળી દીધું છે. નારાયણ સ્વામી શું શબ્દો વાપરા છે. કોડી કયામાં હું કર્મે પુરાયો, કોડી કયામાં હું કર્મે પુરાયો, લખ ચોરાસી ફરીને હું આવ્યો, લખ ચોરાસી ફરીને હું આવ્યો. તૃષ્ણા ને ટાળી તૃષ્ણા ને ટાળી માં કાપો ઘોર અંધારો.
મહામાયા ચરણે મનડું છે મારું તન મન ધન થે તન મન ધન થે તુજ પરવારું મહામાયા ચરણે અને આ મઠ આ ચાર મઠ ને એક લેરી એની પણ વાત વણી લીધી છે નારાયણ સ્વામી મારે આ જલિયાણની પણ વાત કરવી છે જરિયાવાડાની મારે આ મઢીઓની પણ વાત કરવી છે પણ અત્યારે નારાયણ સ્વામી પોતાની અંતિમ શબ્દોમાં મહામાયા ભગવતીને મને એવું લાગે દેવી ભાગવત સાંભળીને જ મહામાયા શબ્દ ઉપરથી કદાચ આ ભજનની રચના કરી હશે ચાર મઢ માતાને પાંચમી છે તેરી ચાર મઢ માતાના પાંચમી છે તેરી સે નણ શ્રીફળથી માં સાપ ઉતરે ઘેરી લણ શ્રીફળ થી માં સાપ ઉતરે ઝેરી નારાયણ નમીને માં નારાયણ નમીને ભરે ત્યાજ માત મારો મહામાયા ચરણે મનડો છે મારો તન મન ધન થે તન મન ધન થે તુજા પરવારો મહામાયા ચરણે મહામાયા ચરણે મહામાયા ચરણે લ્યો આ દસમી ની વાત રહી આ ચરિત્રો નવા છે એટલે સીધું તમને બેસે નહીં આ ચરિત્રો કારણ કે આપણે કૃષ્ણના રંગથી રંગાયેલા છે એટલે એક બે દિવસ ભગવતીના રંગથી રંગાતા વાર લાગશે બધા નવા પાત્રો નવા નામો નવી કથાઓ પણ તમને પછી દેવી ભાગવતમાં એટલો રસ લાગશે તમને સાતમા દિવસે એવું લાગશે કે હજી બે દિવસ આગળ નહીં હજી ત્રણ દિવસ આગળ કથા ચાલવી જોઈએ એવા ચરિત્રો છે એમાં એક એક દેવીઓની કથા છે મહામાયાના આશ્રયે જઈને પ્રાર્થના કરી કે તમે ધૃતિ છો તમે શ્રી છો તમે ક્રાંતિ છો તમે શ્રદ્ધા છો તમે સ્મૃતિ છો આપના જ નામ છે હે ગાયત્રીમાં પ્રણવ તમે છો જયા વિજયા તમે છો હે દેવી પ્રસન્ન થાવ અને એ સમયે ભગવતીની સ્તુતિ કરી અને ભગવતી પ્રસન્ન થયા સ્તોત્ર છે આ વેદ સમાન આખું સ્તોત્ર છે મસ્તક કેમ વિખૂટું પડ્યું તે સાંભળો આ ઘટના કોઈ કારણ વિના બનતી જ નથી કારણ કે એક વખત વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીની સામે જોઈ અને ભગવાન હસવા માંડ્યા અને લક્ષ્મીજી કો હસો છો શું અને એ દ્રષ્ટિમાં ભગવાને જોયું કે તમારું મુખ છે થોડું કદરૂપું છે અને હસતા મુખથી માતાજીએ પણ શ્રાપ આપ્યો લક્ષ્મીજીએ તમે મારું મુખ જોઈને હસો છો ને તમારું મુખ જોઈને પણ બધા હસશે ઘોડાનું મસ્તક તમને લાગશે અને એ શ્રાપને સાચો કરવા માટે ભગવાને પોતાનું મસ્તક કાપી નાખ્યું અને બ્રહ્માજીના કહેવા ઉપર એ ઘોડાનું મસ્તક લગાડ્યું એક કથા એ છે કે તામસ ભાવ અંદર આવ્યો કાર્ય સિદ્ધિ માટે અને બીજો ભાવ છે હયગ્રીવ નામનો રાક્ષસ એક હયગ્રીવ નામના રાક્ષસની વિશાળ ભુજાઓ હતી સરસ્વતી નદીના કિનારે એણે ભોજનનો ત્યાગ કર્યો અને એકાક્ષરી માયા બીજનો જપ કર્યો હરીમ માયા બીજમ એટલે હરીમ મંત્રનો એક કરોડનો જપ કર્યો 1000 વર્ષ પછી ભગવતી પ્રસન્ન થયા અને કહ્યું કે વરદાન માંગ અને હયગ્રીવે કહ્યું કે બસ મારું મૃત્યુ ન થાય માતાજી કે એવું તો બને નહીં તો કે મારા જેવું જ મુખ હોય એનાથી જ મારું મૃત્યુ થાય અને હયગ્રીવ એટલે ઘોડાનું જેનું મુખ હતું તો ભગવાને હયગ્રીવને મારવા માટે ઘોડાનું મસ્તક ભગવાનને લેવું પડ્યું બ્રહ્માજી આ બધું તમારા હાથે જ થશે તમે પણ ઘોડાનું મસ્તક લગાવી દો એટલે ઘોડાનું મસ્તક લગાડ્યું અને તલવારથી એક ઘોડાનું મસ્તક ઉતારી ત્યાં લગાડ્યું હયગ્રીવ અવતાર થયો અને કેટલા સમય સુધી હયગ્રીવ સાથે યુદ્ધ થયું ને હયગ્રીવનો પછી ભગવાને મોક્ષ કરી નાખ્યો પણ ઋષિઓને યાદ હતું એને સુત પૌરાણિકને પૂછ્યું કે આ બીજી બધી વાત તો ઠીક છે ઓલી વાત ભૂલી ગયા આપણે મધુ અને કૈટબ ભગવાનના કાનમાંથી ઉત્પન્ન થયા એ તો વાત કરો 5000 વર્ષ સુધી ભગવાનને યુદ્ધ કરવું પડ્યું આ મધુ કૈટબ કેવા હતા ત્યારે કહ્યું કે યુદ્ધ સંબંધી વાર્તાઓ જાણવી ને એને તામસ વાર્તાઓ કહેવાય તામસ રાજસ અને એ શ્રવણોનો ભેદ કહે યુદ્ધ સંબંધી જેટલી પણ વાર્તાઓ છે એને તામસ પ્રકરણ કહેવાય તામસ શ્રવણ સાહિત્યની જેટલી વાતો છે એ રાજસ શ્રવણ કહેવાય અને વેદ શાસ્ત્રનું શ્રવણ છે એ ઉત્તમ શ્રવણ કહેવામાં આવે છે સંપૂર્ણ ત્રિલોક ત્રણેય લોક જલ્મમાં મગ્ન હતું શેષ નારાયણની સંયા ઉપર હું સૂઈ ગયો
મારા કાનમાંથી મધુ અને કેચબ ઉત્પન્ન થયા. સમુદ્રમાં રહી અને ચારે તરફ જલ જોયું ત્યારે બધા બંને ભાઈઓ મૂંઝાઈ ગયા કે કારણ વગર કાર્ય થવું સંભવ નથી, આનું કઈ કારણ હોય તો જ કાર્ય ઉત્પન્ન થાય, આધાર વિના આધેય કોઈ દિવસ હોય જ નહીં. આ જલ છે તો આ જલ ઉત્પન્ન કરનારું કોઈક ને કોઈક હોય, અને એને વર્ષો સુધી તપ કર્યું અને એ તપ કરવાના કારણે ફક્ત ભગવતીનો પ્રકાશ ને વાઘ બીજમ એમ દેખાણો. ઘણા સમયથી તપ કર્યું કે જે હોય પ્રસન્ન થાવ પ્રસન્ન થાવ તપ કર્યું સમુદ્રમાં જલમાં ઉભીને, અને એમ નામનો મંત્ર દેખાણો અને વાઘ બીજમ કહેવાય. એમ નામનો મંત્ર જપે રાખ્યા, 1000 વર્ષ સુધી તપ કર્યું અને પછી ભગવતી પ્રસન્ન થઈને બોલ્યા કે માગો શું જોઈએ, અને માગવામાં કહ્યું કે અમને કોઈ પરાજિત કરી શકે નહીં. માતાજી કીધું તથાસ્તુ. જેવું વરદાન મળ્યું એમાં ફરતા ફરતા નારાયણ સૂતા હતા, એની નાભીમાંથી કમળ હતું, કમળમાંથી બ્રહ્માજી હતા, અને બ્રહ્માજીને જોયા કમળ ઉપર. બંને લોકો મારવા માટે દોડ્યા, કમળ ઉપરથી કૂદકો માર્યો બ્રહ્માજીએ, કાં તો મને મારી નાખશે. બ્રહ્માજી આગળ ને એની પાછળ. બ્રહ્માજીને બીક હતી, સામ દામ દંડ ભેદ જાણનારા બ્રહ્માજી વિચાર કરવા માંડ્યા કે આ મને મારી નાખશે તો લોકો કહેશે કે સૃષ્ટિ કરવા વાળાને મારી નાખ્યું. એટલે દોડતા દોડતા એ નારાયણ પાસે ગયા અને યોગ નિદ્રામાંથી જાગવા માટે સ્તુતિ કરી છે કે પ્રભુ આપ જાગો, હે જગતના કારણભૂત અમે તમને જાણીએ છીએ, આ નિદ્રામાં વર્ષ છો એમાંથી બહાર નીકળો, અને યોગ નિદ્રાની સ્તુતિ કરી છે કે માતા સૃષ્ટિ બનાવી ચૂક્યો છું અને આ દૈત્ય મને હાથે મરાઈ જાય તો અપકીર્તિ થશે, એટલે હે તામસી નિદ્રા દેવી વિષ્ણુના વિગ્રહમાંથી તમે બહાર નીકળો. અને દેવી જ પ્રાર્થના કરી બધા દેવતા હોય, અને બ્રહ્માજીએ પ્રાર્થના કરી એટલે વિષ્ણુ માંથી યોગ નિદ્રા બહાર નીકળી ગયા, અને જેવા નીકળી ગયા એટલે યોગ માયાને પ્રાર્થના કરતા કરતા હવે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના બ્રહ્માજીએ કરી છે. દેવી ત્વમસ્ય જગત કિલ કારણમ હે જ્ઞાતમ મયા સકલ વેદવચો વિરમ યજ વિષ્ણુનાપ્યખિલ લોકે કરતા નિજરાશમિદા પુરુષોત્તમો. તપ છોડીને વિષ્ણુ ભગવાન મધુ અને કેચબના ત્રાસથી આ મૂર્ખોનું આયુષ્ય પૂરું થઈ ગયું. બ્રહ્માજી તમે ચિંતા ન કરો હું જઈશ, અને એ સમયે વિષ્ણુ ભગવાન આવી ગયા અને વિષ્ણુ ભગવાને કહ્યું કે એની સામે યુદ્ધ કરતા પહેલા મારી સામે યુદ્ધ કરો. અને એ સમયે ભગવાન વિષ્ણુ અને મધુ કૈટબ સાથે યુદ્ધ કર્યું, ને એવું યુદ્ધ કર્યું એવું યુદ્ધ કર્યું. આ બંને ભાઈઓમાં મધુ એક કારે લડે, મધુ અને વિષ્ણુ લડે, ભગવાન થાકી જાય, એટલે મધુ થાકી જાય એટલે પાછું કેટબ આવી જાય. ભગવાન એક ના એક આબે બદલતા રહે મધુ અને કેટબ. 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, છેલ્લે ભગવાન થાકી ગયા એટલે નીચે બેસી ગયા, અને ત્યારે મધુ અને કેટબ મારવા દોડ્યા ત્યારે ભગવાને કહ્યું 1 મિનિટ, શ્રાંતે ભીતે ત્યક્ત શાસ્ત્રે પતિતે બાલકે તથા, તમારે થાકી ગયેલા ઉપર હથિયાર ન ઉપાડાય, ભયભીત ઉપર હથિયાર ન ઉપાડાય, હથિયાર જેનું પડી ગયું હોય એના ઉપર આક્રમણ ન થાય, લડનાર સ્વયં થાકી ગયો હોય કે પડી ગયો હોય તો એના પર શસ્ત્રથી હુમલો ન થાય, બાળક અને શુરવીર પ્રહાર ન કરે, આ સનાતન ધર્મ છે. પ્રહરંતી ન વિરાસે ધર્મ એ સનાતન. હું અત્યારે થાકી ગયો છું, મને થોડીક વિશ્રાંતિ કરવા આપો. અરે થાકી ગયો હોય તો બે હાથ જોડીને માફી માગ લે, હાલ તને જીવતો જવા દે, વિશ્રામ કરવો ને બે હાથ જોડીને કહી દે કે હું થાકી ગયો લડી નહીં શકું તને માફ કરી દેશું. કહ્યું કે નહીં હો એમ તો નહીં, મને થોડીક વિશ્રાંતિ આપો અને પછી તમારી સામે લડવા આવી, ને ત્યારે મારી શક્તિ ખલાસ થઈ ગઈ એટલે શક્તિની ઉપાસના કરવી પડશે. ફરી નારાયણે ભુવનેશ્વરીની સ્તુતિ કરી છે અને ભુવનેશ્વરીએ પ્રસન્ન થઈને કહ્યું કે ફરીથી યુદ્ધ શરૂ કરો, મારી વક્ર દ્રષ્ટિ પડશે એટલે એ મોહિત થઈ જશે, મધુ અને કૈટબ એ મોહિત થઈ જશે, ત્યારે હું વિચારો કરીશ ત્યારે એનો વધ થઈ જશે. ભગવાન આવ્યા યુદ્ધ ભૂમિની અંદર અને ભગવાન નારાયણ બોલ્યા છે કે હાર અને જીત તો પ્રારબ્ધ ને વશ છે, યુદ્ધમાં પ્રવૃત્ત થવું એ જ યોદ્ધાનું કામ છે, હાર કે જીત પછી જોવાનું. ઘણા દાનવોને મેં પરાજિત કર્યા છે ઘોર યુદ્ધથી, પણ વાસ્તવિકમાં તમે ભગવતીના કૃપા પાત્ર છો કે હું તમને હરાવી ન શકતો, ખરેખર આપ યોદ્ધા છો, યુદ્ધમાં તમારું કૌશલ્યને જોઈને હું પ્રસન્ન થયો, માગો શું જોઈએ વરદાન. મધુ અને કેટબ હસવા માંડ્યા કે હવે તારી પાસે અમે વરદાન માગીએ, જે માગવા વાળું હોય નીચો કહેવાય, જા તું અમારાથી નીચો હે, તું માગી લે તારે શું જોઈએ. માતાજીએ વક્ર દ્રષ્ટિ કરી સીધી એના ઉપર,
અને આને પણ જોર જોર માં કીધું કે માગી લે શું જોઈએ. વિષ્ણુએ કહ્યું કે માગવાનું ને, જે માગવું એ આપતો હતો કે હા તમારા બે નું મૃત્યુ મારા હાથે થાય. મધુ અને કેટપ તો ફસાઈ ગયા. મધુ અને કેટપે પાછી શરત મૂકી કે એક પણ જગ્યાએ પાણી ન હોય ને ત્યાં અમારું મૃત્યુ તારે કરવાનું. ભગવાન કે એનો પણ રસ્તો છે, ભગવાન જ્યાં જળ ન હોય સ્થળમાં તમારું મૃત્યુ થાય ને. તો કે હા ભગવાન એકદમ મોટા બેના અને 4000 કોષ વાળું શરીર ધારણ કર્યું અને ભગવાને પોતાની જાંગ મોટી કરી અને એ જાંગ ઉપર ભગવાને બંનેને રાખી સુદર્શન ચક્રથી બેના મસ્તકો કાપી નાખ્યા. ભગવાનની જાંગ ઉપર જ્યાં પાણી જ નથી બેયનું મૃત્યુ થયું અને પછી એ સમુદ્રમાં આખું એનું લુધી ગયું. સમુદ્રના મસ્તક કાપવાથી સુદર્શન ચક્રથી લોહી અને હાડકા ડહોળાઈ ગયા અને ડહોળાઈ જવાથી પૃથ્વીનું એક નામ પડ્યું છું મેદિની. મધુ અને કૈટબનો મેદ આ પૃથ્વીને લાગ્યો એટલે એનાથી પૃથ્વીનું નામ મેદિની પડ્યું. એટલે મધુ કૈટબનો મેદ છે એટલે માટી ખાવી દોષ છે. મધુ અને કૈટબનો મેદ એટલે સમજો ને, મેલ, મેદ એટલે એનું શરીર, એનો મેદ એનું શરીરની ચામડીની હતું, એનાથી આ આખી ખાલી પૃથ્વી હતી એ મેદવાળી બની ગઈ, એના મેદથી આખી પૃથ્વી બની છે. મેદિની તતો જાતમ નામ પૃથ્વીયા સમંતત, આખી પૃથ્વીમાં મેદ જામી ગયો. એટલે ધરતીમાં ગમે ત્યાં લ્યો ને કે મધુ અને કૈટપનો મેદ જ છે એટલે એને ખવાય નહીં. આ ઋષિઓએ કહ્યું કે કયા પ્રકારની તપસ્યાથી સુખ રૂપે એને પુત્ર પ્રાપ્ત થયો એ તો વાત કરો. વ્યાસજીની વાત હતી, વ્યાસજી નાના બચ્ચાને જોયા, લગ્ન કરવાનો વિચાર કર્યો, એના લગ્ન થયા, એનાથી સુખદેવજી ઉત્પન્ન થયા. એ સુખદેવજીએ દેવી ભાગવતમાં સુખદેવજીએ લગ્ન કર્યા છે, 4 સંતાનો થયા છે. એ સુખદેવ ક્યાં છે, એ વ્યાસ કોણ છે, એ પરીક્ષિત કોણ છે, આ બધું રહસ્ય છે. આ રહસ્ય કાલે હું તમને કહીશ. હવે 10 મિનિટની વાત છે પણ એ રહસ્ય સુધી હું પહોંચી નહીં શકું. 5 મિનિટની કથા કરી અને પછી 2 મિનિટ હરિનામ સંકીર્તન, ભગવતીનું આરાધન અને પછી આવેલા મહેમાનના સ્વાગત સાથે આરતી, પછી સૌ સૌના સ્થાન ઉપર કાલે બરાબર 9 વાગે આ રહસ્યનું ઉદ્ઘાટન કરીશ. મેરુગીરી નામનો પર્વત છે અને ત્યાં શક્તિની ઉપાસના મેરુ પર્વત ઉપર કરવી જોઈએ. એટલે નારાયણનો આ બોધ સાંભળી નારાયણ નારદ પાસેથી બોધ લઈ વ્યાસજી પગે લાગી અને મેરુગીરી પર્વત ઉપર ગયા. જગતમાં તેની નિંદ્રા જેની નિંદા થાય છે એવા કઠોરમાં કઠોર ઉપવનમાં તપમાં બેસી ગયા વ્યાસજી. ઇન્દ્ર ભયભીત થઈ ગયો કે ક્યાંક આ વ્યાસજી મારું ઇન્દ્રાસન ન લઈ લે. મહાદેવજી પાસે ગયા કે શા માટે તપ કરે, મારું ઇન્દ્રાસન ન લઈ લે આ વ્યાસજી. ત્યારે કહ્યું કે ઇન્દ્રાસનની પુત્ર પ્રાપ્તિ માટે 100 વર્ષ પૂરા થશે ત્યારે એને એક સુંદર પુત્ર ઉત્પન્ન થશે અને એ હું પુત્ર આપીશ. એટલે હે વાસવી વ્યાસ, તમને જ્ઞાની યશનો વિસ્તાર કરવાવાળો પુત્ર પ્રાપ્ત થશે એવા મહાદેવજીના આશીર્વાદ હતા. એટલે મહાદેવજીના આશીર્વાદથી જ સાક્ષાત મહાદેવના રૂપમાં આવ્યો. પણ વ્યાસજી કહે કે હું લગ્ન નહીં કરીશ, એને તર્ક કર્યો છે મહાદેવજીની સામે. સુતજી કહે કે હું કોઈ પણ સ્ત્રીનો સ્વીકાર નહીં કરું, સંસારમાં પગને બાંધી રાખવાની બેડી એટલે સ્ત્રી છે. આ વ્યાસજીના શબ્દો હતા. વ્યાસજી કહે કે હું કોઈ પણ સ્ત્રીના બંધનમાં રહીશ નહીં, પુત્ર આપનારી કુશળ રૂપાળી હોવા છતાં એ પુત્ર આપે આપણો વંશ આગળ વધારે પણ એ સ્ત્રી બંધનમાં રાખનારી છે, કુશળ રૂપાળી ભલે હોય. એટલે હું પુત્ર આપનારી એ સ્ત્રીઓના ગૃહસ્થાશ્રમના જીવનમાં કોઈ દિવસ ફસાઈશ નહીં. ગૃહસ્થ જીવન કષ્ટદાયી છે અને આવી વાતો કરવા વાળા વ્યાસજીએ કોની સાથે લગ્ન કર્યા, એનાથી કયો પુત્ર થયો, કેમ થયો, એ પુત્રને દેવી ભાગવત શા માટે ભણાવ્યું, એ સુખદેવ એનું નામ શા માટે પડ્યું, રીતાજી નામની અપ્સરા શા માટે આવી, અને આ જે કથા મેં તમને ચંદ્રવંશથી કહી હતી, જે પુરુરુવાજીનો દીકરો છે, એ પુરુરુવાએ ઈલા અને બુધનો દીકરો પુરુરુવાજીને ઉર્વશી સાથે લગ્ન કર્યા અને ઉર્વશીઓએ 3 શરતો રાખી હતી. એ 3 શરત કઈ, કાલે કઈ શરતો પણ એવી હતી. તમને સેજ એનું અનુસંધાન કાલે જેની કથા લેવાનું છે ને, કાલે સુખદેવજીનું ચરિત્ર લઈ. અને કાલે મને આ ચરિત્ર એટલું બધું ગમે સુખદેવજીનું. સુખદેવજી જનક રાજા પાસે જાય, વ્યાસજીને તો લગ્ન ન કરવા હોય તો વ્યાસજી કેવી રીતે લગ્ન કરે, સુખદેવજીની ઉત્પત્તિ કેમ થાય. હવે બાપા પણ પેલા કહેતા હોય લગ્ન ન કરવા હોય ને પાછા લગ્ન કરી લે, અને સુખદેવજી પણ લગ્ન ના પાડતા અને સુખદેવજી પણ લગ્ન કરી લે, શા માટે લગ્ન કરે અને જનક પાસે જાય ને શું સંવાદ છે. જનકે જે સુખદેવજીને સમજાવ્યા કદાચ આપણે સમજાવી ન શકે. અને જનક વાસ્તવિકમાં વિદેશ છે.
અષ્ટાવક્ર ગીતા વિશે પણ કાલે મારે સંવાદ કરવો. અષ્ટાવક્ર અને જનક વચ્ચે શું સંવાદ કરું? કાલે મારે આવા પાંચ રહસ્યો ખોલવા છે. એમાં પુરુરુવા અને ઉર્વશી આ બે ના લગ્ન થયા. ઉર્વશી એ કઈ ત્રણ શરત રાખી હતી? એમાં પહેલી શરત હતી હું ઘી જ ખાઈશ. શા માટે ઘી ખાવું એ હું કાલે વિવરણ કરીશ વૈજ્ઞાનિક રીતે. હું ઘી જ ખાઈ જમવામાં. બીજી શરત હતી કે હું રતિક્રિયા સિવાય તમને નિર્વસ્ત્ર જોવી ન જોઈએ. જ્યારે પણ તમને રતિક્રિયા સિવાય તમને નિર્વસ્ત્ર જોઈશ ત્યારે હું ગાયબ થઈ જાય. અને મારા બે ઘેટા છે એ મારા બે ઘેટા મારાથી દૂર થવા ન જોઈએ, એનું રક્ષણ કરવાનું. આ ત્રણ શરત. એ ઘેટા કેમ ગાયબ થાય કેમ નહીં એ બરાબર કાલે 3 વાગે 6:05 એટલે 2 મિનિટ માટે અંબા જગદંબાની આરાધના સાથે આ કથાના સત્રને વિરામ. તમને થોડુંક કથા ભારી લાગી હશે પણ કથા અલગ 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 એટલા બધા એમાં ઓલા છે, પણ હું તમને એક પણ જગ્યાએથી છટકવા નહીં દઉં. એક તમે પણ રહસ્ય તમને છોડવા નહીં દઉં. એક એક વાત કોણે ક્યાં કરી, આ વાર્તામાંથી આ વાર્તા, આ વાર્તામાંથી આ વાર્તા, અને તમને શ્રેષ્ઠ શ્રોતા બનાવીશ જ. તમારે 7મા દિવસે કહેવું પડશે કે 9 દિવસ નહીં 11 દિવસ ચલાવો, એવી કથાઓ છે. અને આ પીઠળની પરમ કૃપા થઈ કે આપણે દેવી ભાગવત સુધી જઈ શકા. અને મને દેવી ભાગવત ગમે પણ એટલું છે, એટલે એ ભગવતીના નામ સાથે કથાને વિરામ. અંબા નારાયણી નારાયણી નારાયણી, અંબા નારાયણી નારાયણી નારાયણી, અંબા નારાયણી નારાયણી નારાયણી, અંબા નારાયણી નારાયણી નારાયણી, પીઠળ નારાયણી 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 નારાયણી. કાલે બહેનોને રાસ પણ લેવડાવશું, કાલે ગરબો પણ લેવડાવશું, પણ આજે પહેલો દિવસ હતો એટલે મારે મહાત્મ્ય પૂરું કરવું પડે મને. બાકી કાલથી આનંદપૂર્વક ગરબા પણ લેશું, માતાજીની આરાધના પણ કરશું, અને પીઠળની પરમ અનુકંપા પણ પ્રાપ્ત કરશું. પીઠળ નારાયણી નારાયણી નારાયણી, પીઠળ નારાયણી નારાયણી નારાયણી. મારે તમે પીઠિયા કેમ બન્યા એ પણ કેવું છે, તમે પીઠળના ઉપાસક કેમ બન્યા છે એ પણ મારે કેવું છે, પીઠળ કોણ છે એ પણ મારે કેવું છે, મારે દરબારવાડીમાં રહી ગઈ હતી કથા ખોડિયાર કોણ છે એની પણ કથા કરવી છે, મારે આ તોગડ કોણ છે, આવડ કોણ છે, હેલભાઈ કોણ છે એની પણ કથાઓ કરવી, મારે રાંદલ કોણ છે એની પણ કથા કરવી, મારે સંતોષી માં કોણ છે એની પણ કથા કરવી, મારે રાધા કોણ છે એની પણ કથા કરવી, મારે દરેક દેવીના ચરિત્રો અહીંયાથી લેવા છે, લૌકિક દેવી અને અલૌકિક દેવી. સામાન્ય તમે પીઠિયા થઈ ગયા, આ પીછળ તમારી વારે કેવી રીતે ચડી? અને મારે એ મારા બાપાને યાદ કરવા જેને ગાયોના રખેવાળી માટે ભોગ લીધો, અને જેને પણ આજે પણ જેની કથાઓ લખી શકાતી નથી, જેની મંજૂરી લેવી પડે, જાગતો પુરુષ છે. ને આ એક જ નગીચાના ગામ એવું છે, જે ગામમાં લગ્ન થયા હોય તો 60 શ્રીફળ વધારવા પડે. જ્યાં જ્યાંના પાદરોએ પાદરોએ ખાંભીઓ છે, જે ગામના પાદરોએ પાદરોએ દેવતાઓ છે, જાતની ચેતનાઓ વાળું આ ગામ છે. એટલે આ તમામ ચેતનાઓને દેવી ભાગવત સંભળાવવું છે. ખાલી એક પીઠિયા પરિવારને નહીં, પીઠિયા પરિવાર તો નિમિત્ત બહેનો છે, બાકી મારી માં પીઠળને, ભીમરા બાપા સહિત તમામ નગીચણાની ચેતનાઓને 9 દિવસ સુધી માતાજી રોજ 1-1 શ્રીફળ વધેરવું છે, તમારી ચેતનાઓને આપવું છે. બધા કહે કે 2 ગામ એવા છે સૌરાષ્ટ્રમાં, એક છે કોયલાના જ્યાં 35 શ્રીફળ જોઈએ, અને નગીચાણામાં 60 શ્રીફળો જોઈએ, એટલા વધેરવા પડે. એવા પવિત્ર નગીચાણા ગામને પીછળમાંના સાનિધ્યમાં આરાધના સાથે પીઠળ નારાયણી નારાયણી નારાયણી, પીઠળ નારાયણી નારાયણી નારાયણી, પીઠળ નારાયણી નારાયણી નારાયણી, પીઠળ નારાયણી નારાયણી નારાયણી, અંબા નારાયણી નારાયણી નારાયણી, અંબા નારાયણી નારાયણી નારાયણી. મારે વાત કરવી છે આદરી ગામની મહાકાળી ત્યાં કેમ બિરાજે છે, મારે વાત કરવી છે ઝુંડ ભવાની ચોરવાડમાં ઝુંડ ભવાની કેમ આવ્યા છે. શાસ્ત્ર સંમત હો, એક પણ વાત ઉછની લીધેલી નહીં.
ટોટલી દેવી ભાગવત ના પ્રમાણ સાથે વાત કરવી છે. અને આ નવ દિવસમાં તમે જેટલા રહસ્ય જીવનમાં નહીં સાંભળ્યા હોય એ મારી માં ભગવતી પીઠળ અહીંયાથી પ્રગટ કરશે. આ પીઠળ ની કૃપાથી ટોટલી દેવીઓના રહસ્ય, નવરાત્રિ કેમ કરવી, એના ફળ શું, એ બધું ભગવતી નારાયણી 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 અંબા નારાયણી 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 અંબા નારાયણી 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 અંબા નારાયણી 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 દુર્ગા નારાયણી 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 દુર્ગા નારાયણી 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 દુર્ગા નારાયણી 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 દુર્ગા નારાયણી 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 અંબા નારાયણી 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 અંબા નારાયણી 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 પીઠણ નારાયણી 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 ઉછણ નારાયણી 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 ઉછણ નારાયણી અંબા નારાયણી અંબા નારાયણી અંબા નારાયણી આદ્ય શક્તિ અમને આય માત કી જય ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી.